आज रोज लाठी दुधाड़ा ने आप एक पवित्र धरती में जारे आवु जल उत्सव गुजरात राज्य ने हरिकृष्ण परिवार आवो रूड़ो एक जल नो उत्सव जारे उजवायो हूँ धारू छू त्यां सुधी आवो उत्सव मैं क्यांय जोयो नथी कोई राज्य में जोयो नथी पर मने एवुं लागे छे सबजी काका के आ उत्सवनी नोंध आनी कॉपी कोक परदेश करशे साहेब बीजा राज्यो करशे एना माटे एवा पद्मश्री सब्जी भाई धोळकिया एटले सब्जी काका अमे तो एवुं कहीए के तमे आवुं करता रह्यो ने आवती काले आवता दिवसोमां तमे भारत रत्न बनो एवी आजने दिवसे शुभकामना साथे अमने आनंद एवो होय छे अमे प्रोग्राम रोज करीए छीए प्रोग्राम अमारा माटे एटले પણ જ્યારે આવા એક કાર્યક્રમો મળતા હોય આવા કાર્યક્રમમાં જ્યારે આવીએ અને ત્યારે આનંદ એવો થાય અને એમાંય આ તો આપણો વિસ્તાર છે પોતિકો વિસ્તાર છે અમારા માટે કંઈ હું અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યો એવું ના લાગે આપ આ બધો અમરેલી ભાવનગર જિલ્લો એ આપણો પોતિકો છે પોતાનો પરિવાર છે અને એમાંથી આવું દુધાળામાં આવું અમૃત નીકળે હમણાં જ અહીંયા આપણા મુરબ્બી વડાપ્રધાન શ્રી અશસ્વી વડાપ્રધાન મહામાનવ કહી શકાય આ માણસ એવા આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે એમના પત્ર અને અધિકારી શ્રી સાહેબે આપણો પત્ર પણ વાંચ્યો એમાં લખ્યું એણે કે જળ અમૃત છે જળમાંથી અમૃતની ઉત્પત્તિ થાય છે જળમાં અરે જળમાંથી માનવ અરે કહેવા ગયો જળમાંથી ભારત વર્ષની સંસ્કૃતિનો જન્મ થયો છે કારણ કે પહેલો વહેલો ઈશ્વર જ્યારે જન્મ લીધો છે ઈશ્વરની જે ઉત્પત્તિ થઈ છે એક પાંદડાની અંદર એ આત્મા તરતો તરતો આવ્યો છે અને કહેવા ગયો આપણા ભગવાનને મચ્છ અવતાર લેવાની ઈચ્છા થાય જળ સાથે જળ આપણી આપણું ઈશ્વર છે બહુ સારી નરેન્દ્રભાઈ એકવાર એને જોરદાર તાળીઓથી આપણે સાહેબને પણ વધાવીએ ને મોદી સાહેબને અને ત્યાં દિલ્હી બેઠા બેઠા જો એનું ધ્યાન અહીંયા હોય તો મને કહેવા ગયો કે હરિને કૃષ્ણનું બેયનું અહીંયા ધ્યાન હશે જ તે સાહેબ એમાં કોઈ શંકાને સ્થાન નથી અને ત્રીજી વાત મા ભારતી બહુ રાજી થાય મા ભારત રાજી થાય અને અમને આનંદ કેવો છે એનો કહું સૌજી કાકા અને ત્રીજી વાત જો ગુજરાતમાં ભારત વર્ષમાં વિશ્વમાં સાહેબ બહુ નદીઓ છે પણ ગરમી ગુજરાતમાં ગણીએ તો કચ્છ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કચ્છમાં બાણુ નદી છે એમાં લગભગ કુવારી અને સૂકી નદીઓ છે કુવારી નદી જે દરિયા ન મળી શકતી હોય સમંદરને ન મળી શકતી હોય રણમાં સમાઈ જતી હોય હું થોડુંક એનું માનવ સાથે સરખામણી છે જ કરું અમુક માણસ જો દરેક નદી આપણા માટે પવિત્ર છે સાહેબ પણ કુવારી નદી કોને કહેવાય કે લક્ષલીન નીકળે છે પહાડોની ગુફામાંથી પણ લક્ષ સુધી ન પહોંચી શકે એને કુવારી નદી કહેવાય એમ સમાજમાં ઘણા માણસો લક્ષલીન નીકળે પણ લક્ષ સુધી ન પહોંચી શકે સૂકી નદી એને કહેવાય વરસાદનું પાણી હોય ત્યાં સુધી એમાં પાણી દેખાય કોકના ઘેરે પ્રસંગમાં ગયા હોય ત્યારે ગુંદી ગાંઠે ખાઈ લે એની જેવી વાત છે આ વરસાદનું પાણી વરસાદ આવે ત્યારે એ નદીમાં પાણી હોય એ સૂકી નથી તો કચ્છમાં વધારે આપણી આપણો કચ્છડો છે એ બારે માસ છે સાહેબ એમાં આપણી બાણુ નદીઓ છે મધ્ય ગુજરાતમાં 71 નદીઓ છે મધ્ય ગુજરાતમાં 71 નદી છે એ બધી મોસમી નદીઓ છે મોસમ હોય આ અમે છે અમારે આ મોસમ આવે એટલે અમે તૂટી પડીએ એમ અમારો સમય આવ્યા ટેજ ઉપર આવ્યા ત્યારે મોસમ આવી કાંઈ ઘેરે બેઠા બેઠા અમે કે દુહા ન ગાતા હોય તો મધ્ય ગુજરાતની 71 નદી છે સમજી કાકા એ બધી મોસમી નદીઓ છે અને દક્ષિણ ગુજરાતની છે એ 17 નદીઓ છે એ બધી 12 માસી છે દક્ષિણ ગુજરાતની 12 માસી નદીઓ છે 17 છે એટલે બીજી નાની મોટી ઘણી હશે પણ આ તો જે મારા ભણવામાં આવ્યું હોય એની વાત હું તો બહુ ભણેલો બહુ સૌને હું પણ હું કોઈને કહું નહીં ખરેખર સમજી કાકા હું ધારું તો આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ કરું નહીં
હું કામ હામે કોઈને ન સમજાય આપણે શું કામ કરવું જોઈએ એમ. હા અમેરિકામાં જાઉં તો અમેરિકા અંગ્રેજી બોલતો જોઉં ને હું, પણ મારું સાહેબ અંગ્રેજી એટલું બધું હાર્ડ પડે અમેરિકાવાળા સમજી ન શકે, એટલે પછી હું ક્યાંય નથી બોલતો, સમજી જ નથી બોલતો, એવું અઘરું છે. પણ વાત એ કહું કે એ બધી નદીઓમાં કોઈ ભાઈ હોય ને નદીનો, એવી અમુક નદી છે સાહેબ. એક ભોગાવો પણ સાબરમતીનો ભાઈ કહી શકાય જ્યારે ના પાણી નાખ્યું ત્યારે. અને એક કહેવાય ગયો સૌજી કાકા, તમારી નદી એ પણ ગાગડીઓ છે સાહેબ, અને શેત્રુજીને રૂઢી કરે છે. અને એ નદીને આપે, કારણ કે એ બધી નદી છે એ સ્ત્રીવાચક હોય પણ પુરુષવાચક કોઈ અમુક અમુક હોય, એમાંની કોઈ નદી હોય એ આપણો આ ગાગડીઓ. અને એવો જ અમારે મવામાં બૂટીઓ, આપણે આ બધા છે ને એ અમારી માલણને વાલી કરે છે. કહેવાનો મતલબ આ છે કે એવું જે રૂડું કાર્ય અહીંયા થયું છે, પણ અમને આનંદ કેવો છે, ક્યારેક ક્યારેક આવવા મળે ને સાહેબ, એટલે અમને આનંદ એવો આવે કે હાથ હાથ વર્ષથી સાહેબ દુકાળ પડ્યા હોય ને તમારા જેવા અધિકારીઓ સમાજના આયોજન માટે સમાજની વ્યવસ્થા માટે તૂટી જાય, અને હાથ હાથ વર સુધી ધરતી ઉપર વરસાદનો ફોરો ન પીડ્યો હોય, વરસાદનું ટીપું ન પીડ્યો હોય સરજી કાકા, અને માનવીઓની ખેડૂતોની અરે જીવ માત્રની નજરો આકાશ સામે એમ કહેવાય કે વરસાદની રાહ જોઈ જોઈ અને પોતાની ગરદનો દુખવા આવી હોય, અને હાથ વર પછી પાછો હાડ આવે એ હાડ અડધો વયો જાય, અને એક ઓતરાથી એક દખણાથી બે ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે, અને એ વાદળીઓ જેથી વિરાટરૂપ ધારણ મરે કરવા, અને તેથી નેપાળી ખોપરા વિનતી વીજળી વરાળ સામકાળા ધાણા કે ભાઈ આપના હાથ હાથ કટકા મળે કરવા, અને તેથી આપણી નદીઓ હડુડુડુડુડુડુ હાફ કરતી એમ કે ભાઈ ગરડોળા મારતી ભળી જતી હોય, અને તેથી આપણી ગાંડી ગીરના ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના તણ તણ કટકા કરીને કહેતો હોય મે આવ મે આવ મે આવ, અને એ મોરલાને જે મજા આવે ને એ આજ માયાયરને મજા આવવાની છે સાહેબ, એવો આનંદ છે સાહેબ. આજનો કાર્યક્રમ એવો છે, શબ્દ પકડી રાખજો, શબ્દમાં મજા આવશે. કાકા ધરતી છે ને એ સ્ત્રી છે, મેહુલો છે એ પુરુષ છે સાહેબ. મેહુલો ન આવે ને ત્યાં સુધી ધરતીમાં કઈ ઉગે નહીં. હવે તમે સાંભળી લો કે બીજો ગણ સ્ત્રી હોય એનો પતિ બહાર ગયો હોય અને એ વર્ષો પછી આવે અને પછી તમે પાંચ સાત જણા એને પરાયણે રોકી રાખો તો એ સ્ત્રીને કેટલું સારું લાગે સાહેબ. આ જે કામ કરો છો ને એ માં ધરતીને બહુ સારું લાગે છે સાહેબ, કારણ કે જળ સંગ્રહ હે. પણ ધરતી છે એ સ્ત્રી છે ભૂપતભાઈ, ધરતી છે ને એ સ્ત્રી છે, મેહુલો છે એ ધણી છે. સેજ આ ડોળો છે જાઉં છું પિન્ટુભાઈ. કોકના ધણી હરોડે હરોડે આવે, કોકનો ધણી એ ધારો હાલ્યો આવે, કોકનો થઈ વાવાઝોડા ઘોડે આવે, હડુલાટી ફડુલાટી કરતો કરતો. એક ભાઈનો રસ્તામાં અકસ્માત થયો, એક્સિડન્ટ થયો, બાઇક લઈને જતા હશે એટલે સ્લેપ થઈ ગઈ ગાડી, અને એમાં હાથમાં ફ્રેક્ચર આવ્યું ને થોડા ઘણા ચોલાણા.
એટલે બહુ કાંઈ ખાસ નહોતું લાગેલું, એટલે ક્યાંય ઘરે ફોન ન કર્યો. પાટાપિંડી કરીને ઘેરે આવ્યા, એ પાટાપિંડી કરીને ઘેરે આવ્યા ને, ઘેરે આવીને ડોરવેલ દબાવ્યો, એના પત્નીએ દરવાજો ખોલ્યો, તો આને પાટામાં જોયા ને હમણાં, તો બેન રોવા મળ્યા. અરે રે, તમને કોણે માર્યા? કારણ કે એના લખણની આને ખબર હોય ને, એને એમ જ છું કે આ ખાઈ ના જ આવ્યો હોય ક્યાંક છે એમ. અરે રે, તમને કોણે માર્યા? મારી તો હાવ મનની મનમાં રહી ગઈ, સમજાય ત્યારે દાંત કાઢું, નકર આ વારો એને કાઢવો છો એમ. પણ આજે સાહેબ આનંદ તો છે જ, આ બધો નવા દિવસો છે, પણ અતિ આનંદ અમને આજે એ છે કે બીજી મેરેજ એનિવર્સરી, અમારો ભાઈ હિતાર્થ અને પૂર્વા બેને લગ્ન જીવનની આથી ખૂબ ખૂબ શુભકામના આપું છું સાહેબ. હા, એને એના લગ્ન જીવન ભગવાન ખૂબ ખુશી આપે. એક તો તમે ભાગશાળી તો છો જ ભાઈ, એનો પરિવાર મને ખબર છે. આપણે ત્રણ લગ્ન કર્યા ઇન્ડોનેશિયામાં, એ વરઘોડિયા અહીંયા આમાં ઊભા છે, પિન્ટુભાઈ, આશુ, તેમજ ભાઈ રાજેશ, જીયા, તેમજ ધર્મેશ અને કિયા, આ બધા ઇન્ડોનેશિયામાં આપણે જે ત્રણ ચાર દિવસ અહીંયા ધુબાકા કર્યા, આ પાકો છે, દુબઈ ભણી આવ્યો, બોલો, દુબઈ રાખ્યો હતો ને આ પ્રસંગ. પણ તમે ભાગશાળી તો છો જ, એવા પરિવારમાં તમે જન્મ લીધો છે, એ જવાબદારી તમે બરાબર નિભાવી રહ્યા છો, એમનો પણ અમને આનંદ છે. એટલે આનંદ તો છે જ, પણ આજ આનંદમાં આનંદ છે. સોનામાં સુગંધ ન હોય સાહેબ, આપણે કહીએ ને સોનામાં સુગંધ નથી તોય એટલું કિંમતી છે, અને તમે તો બધા હીરાના વેપારી છો, હીરામાં સુગંધ નથી તો એટલો કિંમતી છે, તો એમાં સુગંધ કઈ સુગંધ, આવો પરિવાર એમાં ભળી જાય ને, મોટામાં મોટી સુગંધ છે સાહેબ. એટલે વાત એ છે કે ધરતી છે એ સ્ત્રી છે, મેહુલો છે એ પુરુષ છે, પણ મોડો એ મોડો આવે ને બાપ, તો ધરતીના કેટલા જીવ રાજી થાય છે. આ સંત જોજો, આ એકલું મારે દેખાડો ન જ કરવો, વચ્ચે વચ્ચે હું વાત કરતો જાઉં, નકર ઘણી વાર આ સંત બોલી જાય, ગડલન બ્રહ્માંડ હલાય ઘડલન, તમને મજા આવે મને મજા આવે, પણ બે માલી એક એને સમજાય નહીં, હજી સુધી નથી સમજાણું મને તે. પણ આમાં જોવો તમે, ડમક ડમક દાદુર ડમ ડમ કત, જો વરસાદ આવ્યો તો ધરતીના જીવ કોણ રાજી થયું, દવ ડમક ડમક દા દુર્લવ ડમકત, દેડકાને મોજ મળે આવવા, પાતાળમાંથી બહાર નીકળે પીળા રેડ જેવા થાય, હે જો વરસાદથી રાજી કેટલા થાય, તમે લઈ પકડી લો, દવ ડમક ડમક દા દુર્લવ ડમકત, ગહકત મોર મલાર ગીરા, મોરલો છે મલહાર રાગ મળે ગાવા. હમણાં જે આખા રાજસ્થાનની જે આપણે આખી ટીમ ભાઈ ખેતાની, એને સરસ ગીતો ગાયા, તમામ રાગ લીધા, એટલે એમને પણ તાળવીના ગળાથી એકવાર વધાવી લો, દવ ડમક ડમક દા દુર્લવ ડમકત, ગહકત મોર મલાર ગીરા, દવ પીયુ પીયુ શબ્દ પુકારત ચાતક, તેથી ચાતક મળે પીયુ પીયુ બપિયો મળે બોલવા, દવ પીયુ પીયુ કોકિલ કંઠ ગીરા, અને આભા મંડળમાં દવ ગળળ ગળળ નભ હોત ગળા કંઠ, ધણ ગિરિવર શિખર ગજે, દવ રૂમ જુમ રૂમ જુમ બરસત બરસા, ગરર ગરર ઘન ગોર ગજે, બહુ અચ્છે
કરતા 5000 વર્ષ પહેલા ગાયોને ધન કહેવામાં આવતું, ગૌધન. ત્યારે ગાયોનું વર્ધન કરવા માટે, ગાયોનો વધારો કરવા માટે ભગવાન કૃષ્ણએ સુરભિ નામની ગાયની ઉત્પત્તિ કરી અને એમાંથી ગાયોનું આખું વર્ધન કર્યું. અને ઇન્દ્ર મહારાજે થોડીક ઢીલ આપી કે હું એક ગોકુળમાં જીવ ન રહેવા દઉં. અને તેથી ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન ઊંચો કર્યો તો ગોવર્ધન ભગવાને ટચલી આંગળી આપી, બાકી બધાએ લાકડીઓ આપી. પણ આજનું કાર્ય મારે કહેવું હોય સાહેબ તો હું 100% કહી શકું કે સરકાર અને સવજી કાકા બે ભેગા થઈ અને જે આ ગોવર્ધનને એમ કહેવાય ટચલી આંગળી આપવાનું જે કામ કર્યું છે. અને હું સમાજને વિનંતી કરું, બાપ અને લાકડીના ટેકા દેજો હવે. અને એ ગોવર્ધન જ્યારે ઊંચો કર્યો ભગવાન કૃષ્ણએ, અને ત્યારે આપણા બ્રહ્માનંદજી, સ્વામી બ્રહ્માનંદજી લખે છે, ત્યારે કેવું લાગતું હતું? લાકડીઓના ટેકા, આ લાકડીઓના ટેકા દેવાવાળા એટલે રાત દિવસ આ ઉત્સવમાં જેણે સાહેબ મહેનત કરી છે, રાત દી નથી જોયો એવા દિનેશભાઈને આખું જે ગ્રુપ આવી રહ્યું છે એને પણ એકવાર જોરદાર તાળીઓ નાગડાથી બધા સાહેબ, કે એણે રાત દી એક કરે, રાત દી જોયું નથી એવું જે આ બધા મિત્રો કરી રહ્યા છે. આવો આવો સાબાશ, અને આને વધાવો તાળીઓથી વધાવો. સમજી કાકા સાબાશ, યુવાનો છે, વાહ ધન્યવાદ દોસ્ત, ધન્યવાદ. અહીંયા તમામ મહેમાનો પધાર્યા છે, બધાનું હું શબ્દોથી તો સ્વાગત કરું છું, પણ ખાસ તો હિતાર્થ આજ તારા માટે કે અમારે બેન પૂર્વાનો જે પરિવાર, એમના ભાઈઓને બધા આવ્યા છે, એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. દરેક સંબંધીઓનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું, ધન્યવાદ. મારા બાપ તેમજ અહીંયા ગુજરાત રાજ્યમાંથી તમામ અધિકારીશ્રીઓ, આપણા જિલ્લાના તાલુકાના એ તમામ અધિકારીઓ, એમનું પણ હું સૌજી કાકા વતી આઈના બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અમરેલી જિલ્લા વતી તમને અમે શુભકામના આપીએ કે
એકવાર ગુજરાતના ટોચ ઉપર અધિકારી બેસીને આવા જગત હિતના કામ કરો એવી શુભકામના. નવા વર્ષથી તમને તમારું સ્વાગત. શાંતિકરણ જગભરણ માળી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી માળી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ દુધાળા અને ધારી સોરી લાઠી દુધાળા અને લાઠી અને એને એની વચ્ચેનો આજે આમ તો દુધાળા જ ગણી શકાય આવું જળ ઉત્સવનું આવું પવિત્ર રૂડું કાર્યક્રમ. રામકૃષ્ણ સોરી હરિકૃષ્ણ ગ્રુપ આપણું અને હરિકૃષ્ણ અને એની સાથે આપણે ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય એક સાથે મળીને આવું જળ ઉત્સવ જ્યારે ઉજવી રહ્યા હોય માંડી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ પત્ર એની શુભકામના આવી હોય ઉપસ્થિત તમામ વડીલો અધિકારીશ્રીઓ સબજી કાકાના આમંત્રણને માન આપીને પધારેલા તમામ પરિવારો પ્રવાસી મિત્રો આપ બધાને કારણ કે નવો દિવસ છે ને નવું વર્ષ ગયું છે જેવો આ તમે લાઠી અને દુધાળાને જે જોડો છો ને એમ આપણું નવું વર્ષ છે ને એ બે મહિનાને જોડતું હોય છે. છેલ્લો મહિનો કયો આપણો આસો અને પહેલો મહિનો કારતક. હવે જો આપણો આપણું જે પ્રસંગ છે એ શરૂ કઈ રીતે થાય છે નવા વર્ષનો બારેશથી આસોની બારેશ લઈ લેવાની ત્યાંથી આપણું નવું વર્ષ ચાલુ થાય. બારેશ એટલે કઈ પોળા બારેશ કે કઈ કે વાંક બારેશ કે વાંક બારેશનો અર્થ થાય વાંક એટલે શબ્દ વાણીની ઉપાસનાનો દિવસ. બારેશના દિવસે તમારે કોની પ્રાર્થના કરવાની માં સરસ્વતીની. માં સરસ્વતીને પ્રાર્થના કરીને કહેવાનું કે હે માં હે સરસ્વતી તું અમને પવિત્ર વાણી દે. અને કાકા 110% વાત એ છે કે માણસનો પહેલો એલો પરિચય હોય ને વાણીથી પરિચય થાય છે. એનો કોઈ પણ પરિચય થતો હોય અધિકારી હોય મોટા માણસ હોય અરે નાનામાં નાનો માણસ હોય પહેલી વાર મુલાકાત થાય ને એની વાણી ઉપરથી માણસનો આખે આખી એની કિંમત અકાઈ જતી હોય. બધા એનો આધાર વાણી ઉપર છે. આપણે પરિવારમાં નહીં છોકરાએ વાત કરતા હોય કે કાકા છાલા પણ મોટા પપ્પાને એ સાધુ ધ્યાન રાખવું પડે ઝપટ બોલાવી લે. ફલાણા ભાઈ બહુ હારા પણ બોલે બહુ સમજે. પેલો પરિચય છે એ વાણીથી થતો હોય એટલે આપણા નવા વર્ષની શરૂઆત માં સરસ્વતીની ઉપાસનાથી બારસથી થાય છે કે હે માં હે ભગવતી હે સરસ્વતી અમને મીઠી વાણી દે. મીઠું બોલીએ જેટલું બોલાય એટલું મીઠું બોલીએ મીઠો આવકારો દઈએ. કવિ કાગ બાપુ કહે ને તારા ગાંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો. આ જળ ઉત્સવ શું છે આવકારાનું એંધાણ છે. માછલાથી લઈ અને ઉપર ઉડતા પક્ષીઓને આ સરોવર આવકાર આપે છે કે પધારો પંખેડાઓ. હે જળમાં રહેનારા જીવો પધારો આમાં. અને એ જળ ઠેઠ સુધી આજુબાજુના વિસ્તાર સુધી અનેકના કુવા સુધી પહોંચે અને એ પાછું આવી મોસમ પાકે તે બરોબર એમ કહેવાય કે એની માથે ફળ ફૂલ આવે તો એને પાછા પંખીડાઓ આવે. અરે છોડો જાર બાજરો ઊભો હોય ત્યારે એને પંખીડા આવે. આવો વાલા પધારો તારા કાંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો.
એકલો આવકારો નથી કીધો, મીઠો શબ્દ વાપર્યો, મીઠું બોલો. ઘણા ઘેર જાત નથી કહેતા આવો 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 બેહો બેહો, એમ કરી સાપુ મળે વાસવા. જાણે આપણે તો હું આવો મફતની ગુલફી વહી આવો, જા મીઠાશ છે વાત, મારો શબ્દ છે જે મીઠાશ છે, જેનામાં બોલવામાં મીઠાશ છે. સાહેબ કોયલ શું બોલે કાકા એ સમજાતું નથી, પણ મીઠું બહુ લાગે કે હજી બોલે હજી બોલે. એ શું કહે છે? એના શબ્દો નથી સમજાતા આપણને, એની ભાષા નથી સમજાતી, એની મીઠાશ લાગે છે આપણને. શું ખબર દેતી હોય, આપણે આંબા હેઠે ખાટલો નાખીને હોય તો કહેતી હોય, ધોયડા જ આવે કું મૂલ્યવાન શબ્દ સમજા. મારે તમને હસાવવા છે, બહુ વાત, ઘણું મટીરિયલ ભેગું થયું છે, પણ મારો જે જે વાતનો જે થ્રો હાલ્યો જાય છે એ તમે જોજો, એટલે જોજો એટલે જોજો. હા, ડીડીઓ સાહેબને તો હું પહેલી જ વાર નવરાત્રિમાં અહીંયા અમરેલી મળ્યો હું, દિનેશ સરને. આમ ઉંમર નાની, પણ એની જેમ બોલવાની ને અથવા તો એનું જે મોઢાની મુસ્કાન જે છે, અને બસ મીઠાશ મૂળમાં. આખા જિલ્લાનો માણસ તમારી પાસે કાંઈક વાટ લઈને આવતો હોય અને તમે મુસ્કાન આપી ગયો તો એ માણસ, એમ આવા મોટા માણસો તમે સમજી ગયા, કેટલા પરિવારનું તમે જતન કરો છો. વાણીમાં મીઠાશ આપે ભગવાન મૂળમાં. મોર શું બોલે છે એ સમજાતું નથી, પણ મોરનો ટોંકો મીઠો લાગે છે, હજી બોલે. ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક હજી બોલતા નથી શીખ્યું, બોલતું નથી, પણ એ જે ઘૂઘવાટો કરે એ મીઠો લાગે છે. એમ બારસને દિવસે માં ભગવતી પાસે, માં સરસ્વતી પાસે વાણીની ઉપાસના કરીએ કે અમે વાણીથી જોડાઈએ, અમે જ્ઞાત જાતના વાડા મૂકીએ, અમે ગુજરાતી બનીએ, અમે ભારતી બનીએ. જેમ જળમાં કોઈ વરણ ન હોઈ શકે એમ માણસમાં વરણ ન હોવો જોઈએ, જેમ પવનમાં વરણ ન હોઈ શકે, જેમ અન્નમાં વરણ ન હોઈ શકે, જેમ શેઠ શબ્દ વપરાય શેઠમાં કોઈ વરણ ન હોઈ શકે, જેમ કારીગર શબ્દ વપરાય, કર્મચારી શબ્દ વપરાય, કલાકાર શબ્દ વપરાય, એમાં કોઈ વરણ ન હોય. વાણીથી જોડીએ અને વાણી પવિત્ર બને સાહેબ, એટલે વિશ્વાસથી કહું કે લક્ષ્મી આવે આવે ના આવે. આ અમુકની ઘેરે હાવ હાંડલા કુસ્તી કરે ને, ત્યાં સાંભળજો અવડિયું અવડિયું જ આવચ્યું છે હવાના પોરમાંથી. જેની વાણી શુદ્ધ ન થાય, એટલે બારસને દિવસે જેવી વાણીની ઉપાસના કરીએ એટલે તરત બીજે દિવસે ધનતેરસ આવે, એટલે ઘરમાં ધન આવે. તે દિવસે માં લક્ષ્મીની ઉપાસના કરવાની છે, અને ધન અને વાણી બે હોય એટલે પરિવાર મોટો થવાનો, એટલે થોડો ઘણો કકળાટે આવે, એટલે તરસ કાળી સૌદેશ આવે. અને કાળી સૌદેશને દિવસે જે માણસ પોતાના જીવનમાંથી જ્ઞાતિ જાતિના વાડા ઈર્ષા આ બધું કાઢીને, નાના મોટાનો ભેદભાવ મૂકીને, જે ઈર્ષા અને કકળાટને જે કાઢી આવે, આપણે માતાઓ કાકીને ખબર છે, કાકી આપણે ખબર ને, ઓલો અળસ કાઢવા જાય કાળી ચૌદશને, માટલું ફોડવા જાય, બધા માતાઓને ખબર હોય, અને માટલું ફોડી આવે અને પછી વળતા તાંહળી વગાડતા આવે કે ગઈ અળસને આવી લક્ષ્મી. એક બેન તો અવડો મોટો ગોળો લઈને નીકળ્યો, મોટો જબર, દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા. કોકે પૂછ્યું ક્યાં જાવતા? કે અળસ કાઢવા. અંદર ડોકાણા હતા, હા હું બેઠા હતા. ઓહો, એ અળસ નહીં ભાઈ. હા હા હા, આજ મજા આવે. બારસને દિવસે સરસ્વતીની ઉપાસના, ધનતેરસને દિવસે લક્ષ્મીની ઉપાસના, અને કાળી ચૌદશને દિવસે તમારી સાધના, આપણું જીવન પવિત્ર થાય, કાળપ વહી જાય, અને પછી જે આખું પરિવાર પ્રેમના દીવા પેટાવે ને કાકા, એના ઘેરે દિવાળી હોય છે, એને એ દિવાળી કહેવામાં આવે. અને એવા જેની ઘેરે દીવા પ્રગટી જાય અને પછીના જે દિવસો ચાલુ થાય, એ નવું વર્ષ, એ નવું વર્ષ શરૂ થાય એટલે ઘરમાં પ્રેમ વધ્યો, એટલે બેન ભલે બધી હારે હોય પણ ભાઈને યાદ આવે, એટલે બેનને ભાઈને એમ કહેવાય, બેની લાગણીને પ્રેમથી ભેગા થાય, આનું નામ ભાઈ બીજ.
ભાઈ બીજ ને બે બેન ને ભાઈ ભેગા થાય એટલે ત્રીજો સંબંધ બંધાણો એટલે ત્રીજ આવી, અને ત્રીજો સંબંધ બંધાણો એટલે એમ કે ભાઈ એના બેન અમારા બે, ઈચ્છા એટલે ચોથ આવી, અને એમ આખે આખો પરિવાર પ્રેમથી જીવવા મળે એને કહેવાય લાભ પાચમ. અને લાભ પાચમથી પછી હરખું હાલે એટલે આપણે સઠ કહીએ છીએ, પછી હાચેમ આવે, આઠેમ આવે, અને એવી નોમની આજે નવા વર્ષની માયા આયરની આપના તમના અમને નવા વર્ષની ખૂબ શુભકામના આપું છું. આપને વંદન કરું છું. ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ બહેનો, બધી ખુરશીઓ ભરાઈ ગઈ, બહાર જેટલા મિત્રો ઊભા છે સ્ક્રીનમાં જોઈ રહ્યા છે એ બધાને આજથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આનંદ કરવો છે કારણ કે જળ ઉત્સવ છે. ભગવાન કૃષ્ણે જળ ઉત્સવ કર્યો કાળોન્દ્રી નદીમાં. એક વિકરાળ નાગ, કાલીનાગ, એ જળને બગાડતો હતો. કાલીનાગ કોણ? ગમે ત્યાં કચરા નાખે ઈ, બીજો કયો કાલીનાગ? જે પાણીને દૂષણ ફેલાવે છે, પાણીની અંદર પાણીને બગાડવાની જે કોશિશ કરે છે, એવા કાળા નાગને નાથવાનું પહેલું વહેલું 5,500 વર્ષ પહેલા કોઈએ કાર્ય કર્યું હોય તે કૃષ્ણએ કર્યું છે. સાહેબ, ભગવાન કૃષ્ણએ યમુનાને સ્વચ્છ કરી, યમુના જે સ્વચ્છ થઈ એની અંદર જે કાળી નાગને એને નાથ્યો, એ જળમાં કૃષ્ણએ પ્રવેશ કર્યો. અને આપણા નરસિંહ મહેતાને લખવું પડ્યું. આ નરસિંહ મહેતાએ સાહેબ 450 વર્ષ પહેલાં આ જળ અભિયાન અને સ્વચ્છતા અભિયાન શરૂ કરેલો. શેરી વળાવી સજ કરું ને હરિયાવો ને, એ મારે આંગણીએ પથરાવું ફૂલ, હરિ કૃષ્ણ ઘરે આવો ને. હા, શેરી વળાવી સજ કરું, આજો સ્વચ્છતા અભિયાન, તરત પાછું જળ અભિયાન જવો. એ જળ કમળ ચાંદી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, માટે જળ કમળ ચાંદી. આવી નાગણીઓ એટલે કે આવા વેણ બોલવા વાળા માણસો આવું કરો છો તો એ કહેતા હશે, એની હામું કૃષ્ણએ જોયું નહીં, કાળી નાગને ધરાર નાખ્યો, નકર કૃષ્ણ ભગવાનને રિશ્વત દેવામાં ખામી નહોતી રાખી. કહેતો તને હાર આપું, તું વયો જા સ્વચ્છતા રહેવા દે. આપું હું ગળાનો મારો હોનાનો દોરિયો, બોલ્યા છે એ જળકમળ, હે કૃષ્ણ તું વયો જા, તને હું કે એટલી ધન દોલત આપી દઉં. ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે હું મારક ભૂલી ગયેલો માણસ છું, આવી લાલચ દેવાનું રહેવા દે, બાકી આમાં જે કોઈ ઝેર ફેલાવે છે એને માર્યા વગર હું રહેવાનો નથી. અને ભગવાન કૃષ્ણએ યમુનાને સ્વચ્છ કર્યા. એટલે આજના દિવસે મને એમ જ હૈયે ચડી ગયું, મને કાંઈ આ કાંઈ મારી તૈયારી નહોતી, પણ એવું જે જળ ઉત્સવ આજે દુધાળાના આંગણે હરિ કૃષ્ણ નામે એવું છે. કાકા, તમે દર વર્ષે કાંઈક તો કરો જ છો, પણ આજે પોતાના વતનમાં માજરે વતન આ માટી તમને ધન્યવાદ દેતી છે. શું કામ? જે સબજી કાકાને આ માટીએ જોયો છે એ અમેરિકાએ તો જોયા જ ન હોય, ભલે પરદેશમાં જતા હો, પણ આ માટીએ જે સબજી કાકાને જોયા છે એ માટી આજે તમને અભિનંદન આપે છે, ધરતી તમને અભિનંદન આપે છે. અને આવું સરસ જ્યારે એટલે અહીંયા બોડે લાગ્યું છે માયાભાઈની મોજ. મોજ તો હાચી આ તમારી છે બધાની, જો તમે જ ન હો તમારે બોલવું કોને, તમને એમ લાગે રોજ અમારે આવા પ્રોગ્રામ હશે. અરે અમુક અમુક પ્રોગ્રામ તો એવા થાય કે હે ભગવાન ટેજ ભાંગે ને મરી જાય, હામાં એવા બેઠા હોય, આપણે આપણે જે બોલીએ ને હામું બોલે. એક જગ્યાએ મેં શરૂ કર્યું, મોજ મારે એવું, મોજ મારે એવું, હામેલી કીધું મોજમાં છે ચાલુ રાખો, હાથમાં કોથળી ગયું છું, બોલો. એ તારી માસી ઈ મોજ નહીં, મોજ માણહાય નહીં. હા, પણ આજ મને મજા કેવી છે? મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે,
તમે સમજી ગયા કે આપણા આ ડીડીઓ સાહેબ પોતે આઈએસ એટલે દિનેશસરની સરનામે હારી છે. ગુરુવાર બધું સારું ભેગું થાય જ્યારે બધું સારું ભેગું થાય. સૌજી કાકા વતી આપનું એલી સ્વાગત કરું છું ફરી ફરી વાર. આનંદ કેવો છે પણ રે આહટ ઘઘુમીએ લંબીયા પર વાદળ દેવળ સોવણિયા મહેલાર મહેલી લાડ ગહેલ નીલ ચલે ન જલે નળિયા પરિવાર કે સૌજી કાકા ને શું કે આગે આગે ચલો તું પીછે પીછે ગીત મિતવા તેરે મેરે એ બાત આવા ગીત ને ગાયા તો જોગાર હા આ ઘૂંપડી તમે ગીત વગર જીવી જ ન શકો. જીવન પણ ગીત છે. ગીતથી જીવન ચાલુ થાય. ગીતથી જીવન ચાલુ થાય. હાલરડાથી ચાલુ થાય. લ્યો હલુ લુલુ હાલા રે હાલા 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 પોઢો તમે નદના રે લાલા 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 હાલરડાથી ગીતની જીવનની શરૂઆત થાય સાહેબ. અને હાય હાય પૂરું થઈ જાય. ફાની દુનિયા મૂકીને વયું જવાનું છે. એક દી વાત ફાઇનલ છે. પણ અમર થવું હોય તો અમર થવાની એક જ ઔષધિ આવા ઉજળા કાર્ય કરવાની જેનામાં તાકાત હોય ને સાહેબ એ અમર થઈ જતા હોય છે. ગીતથી ચાલુ થાય જીવન. અને સાહેબ સમજી કે આ દેશ છે ને અલગ છે. આપ વિશ્વમાં ફરો છો. વિશ્વનો માણસ ધીરે ધીરે પથ્થર જેવો મળ્યો છે થાવા. વિશ્વનો માણસ લાગણીઓ ખોઈ બેઠો છે. દયા ખોઈ બેઠો છે. વિશ્વનો માણસ ધીરે ધીરે પથ્થર જેવો મળ્યો છે થાવા. પણ સાહેબ હું સાતી ઠોકીને કહું કે આ એક જ દેશ એવો છે, ભારત દેશ જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે સાહેબ. આ દેશના બ્રાહ્મણો વૈદિક બ્રાહ્મણો મંદિરોની પ્રતિષ્ઠા કરતા એ પથ્થરની મૂર્તિમાં
ભગવાન ને એમ કહેવાય કે પ્રાણ પૂર દેતા હોય ને એટલું નહીં, આ દેશ જ એક એવો છે જાગતા વેદ શ્લોક બોલી શકે છે, ઓમ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કરમધ્યે ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ધરતીમાં પગ મુકતા પહેલા શ્લોક આવે, પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્મ સમક્ષમ. હે માં, હે વિષ્ણુ પત્ની, હે ધરા, તારી ઉપર પગ મૂકું, મને માફ કરજે. ન્યાલી તો આપણી જાગવાનું શરૂ થાય. જમમાં બેહી ત્યારે હમ વિશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણપાત સમાયુક્તમ. જો આ દેશની શાંતિ ધારા તો જુઓ. આ દેશ એવો છે, આ દેશમાં ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરીના નદીઓને સામાન્ય વિશ્વની નદીઓ ઘોડે સામાન્ય નદીઓ નથી ગણવામાં આવતી. અહીંયા માનું બિરુદ આપ્યું છે આ દેશમાં. ભારતમાં નદીને માં કહેવામાં આવે. આ દેશમાં તુલસી અને પીપળા નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ ગણવામાં નથી આવતું. ભારત વર્ષમાં શિવલિંગના પથ્થર અને શાલીગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર ગણવામાં નથી આવતો. અરે કહેવા ગયો, ભારત વર્ષમાં મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું ગણવામાં નથી આવતું. અને અત્યારે કહેવું તો કહી શકું કે આ દેશમાં ભગવા કપડાને સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. એ દેશના હું તમે સંતાનો છીએ સર, એટલે આનંદ છે. એટલે ગીતથી જ ચાલુ થાય, ગીત જીવન છે. અરે કહેવા ગયો, આ શરીર જ કૃષ્ણની વાહળી છે, જેમ વગાડવી એમ વાગશે કાકા. આ શરીર છે ને એ કૃષ્ણની વાહળી છે, આપણે ક્યાં સુરે જવું છે એનું ગીત થાય. હા દઉં લ્યો. મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેલા ને કાનમાં કહેતી રહે, મોરલડી વાતમાં વહેતી રહે. એક ગીતની એક કડી કરું છું, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આવી પળ બીજી વાર નહીં આવે, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. જેવો પાછું વાણી અને પાણી બે ની વાત, આજે વાણી અને પાણી ઉપર જ બોલવાનું છે. એ વહી જાતા આ વેણ, ધ્યાન દેજો, મોઢામાંથી નીકળેલો શબ્દ એટલે મીઠું બોલો. વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. સર, અમારી ગુજરાતી ભાષાની તાકાત જેવો હોય આનો આ જ શબ્દ, વહી જાતા વેણ પાછા વળશે નહીં, એનો શબ્દ. એ વહી જાતા આ વેણ, હાય 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 સાહેબ, નદીને વેણ કહેવામાં આવે, એ પાછી નહીં ફરે, પવિત્ર જળ છે, ડૂબકી મારી લો વાલા. વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. માજ બોલી ઘડી મેળે 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 હે મેળે મેળે મોરલડી હેલે ચડી એજી હેલે ચડીને રંગ રેલે ચડી એવી હેલે ચડીને રંગ રેલે ચડી
મારુ મન ગુરુબની તન ગાઠ કરે મન ગુરુબની તન ગાઠ કરે ગુરુબની તન ગાઠ કરે ગુરુબની તન ગાઠ કરે ગુરુબની તન ગાઠ કરે મન ગુરુબન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લખે છે કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરવું જોઈએ. સર 5-10 મિનિટ બેઠો, સર 5 મિનિટ બેઠો, કારણ કે આપના ઓલા પ્રમાણે પ્રોટોકોલ પણ થોડી વાર વાંધો નહીં. મને થોડું શું છે, ઓલું આવ્યું ને આગળીએ ઉડ્યું ને એટલે સહેજ અસર થઈ છે, પણ ચિંતા ન કરતા. આજ માયો આયર ગળાથી નથી ગાતો, હૃદયથી ગાય છે, એટલે ચિંતા ન કરતા. આજ મારું હૃદય બોલે છે. મેઘાણી કહે છે મોજમાં રહેવું, માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. મોર બની થનગાટ કરે મેઘાણીની રચના. અને હું ઘણી વાર જાહેરમાં કહું કે મોજમાં જ રહેવાનું, મોજથી હુશો તો સપનાય મોજ ના આવશે. અમારા ભૂરાન કોઈ દી સારું સપનું ન આવ્યું, બોલો. જાગે એટલે પરસેવે રેબજે બધું હોય. આપણે કે હું છું કુતરો વાહે છો, કયેરું વાહે છો હોય. હું તમને એક સપનાની વાત કરું. સૌજી કાકા અહીં બેઠા છે, હું ઘણી વાર એટલે કહું છું બધાને, સપના સારું કરશો, સપના જે હારા જોશો તો ક્યારેક સાકાર થશે, સપનું સાકાર થાય. અરે વાત જવા ગયો ને વાત કહું. સૌજી કાકા આપણે હરિદ્વાર કેટલા ગયા વર્ષે સમજી કાકા કાર્યક્રમ રાખ્યો હરિદ્વારમાં, હજી એ કાયમ નિશાની છે હો કાકા. હવારમાં જાગો એટલે સબજી કાકા યાદ આવે, કારણ કે હજી આ લીટો છે, ગંગામાં નાતા થાય એટલે. એટલે સાહેબ હું કહું, જુઓ તમે ઘડીક હાવ ધ્યાનથી સાંભળજો. જો આડોઅડો શબ્દમાં સહેજ ચૂકી ગયા, એકાબીજી નારે સહેજ વાતમાં વયું ગયું, તો આ વાત તમને ટીખળમાં લાગશે. સબજી કાકાનો કાર્યક્રમ, હું હરિદ્વાર પહોંચવાની વાર, થેન્ક યુ નરેશભાઈ. નરેશભાઈ અરે મેં વાત કરી લીધી, હું દિલ્હી આવી ગયો છું, દિલ્હીથી દેહરાદૂન ઉતરું છું, એટલે મને કે કાંઈ ચિંતા કરતા નહીં, બધી વ્યવસ્થા થઈ ગયેલી છે. પણ મેં કીધું જાહેર ન કરતા હું હરિદ્વારમાં આવું છું, નહીંતર પબ્લિક હરિદ્વારનું કે કોઈ છે, મેં કીધું હોટલે સુવા નહીં દે. મને કે નહીં કોઈને નહીં કહે, ધ્યાનથી સાંભળજો. છતાં અમે હુતા હતા, કારણ કે આગલા બે દિવસ આપણે એને રોકાવું થયું એટલે બે દી અગાઉ આવી ગયા હતા. રાતે જ આ બરોબર સૂતો હતો, 8 વાગેલા જે હાનના 8-9 ગાળો, તાં રામદેવ બાબા આવ્યા. મન કે ગાંડાભાઈ આ તો ખબર પડી ગઈ મને, બાકી તમે તો વાતે ન કરો ને, અને અહીંયા હોટલે થોડું સુવાય. સીધા મને પતંજલિ લઈ ગયા, ત્યાં બે અમે આયુર્વેદિક વાળું કર્યા, ઓર્ગેનિક વાળું કર્યા. સવારમાં વહેલા 4 વાગ્યા જાગ્યા, બે હામ હામાં યોગા કર્યા, 1 કલાક હુફ 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 કર્યું. 5 વાગ્યે સ્વિમિંગમાં ગયા, 1 કલાક સુધી સ્વિમિંગ કર્યું. બરોબર સવારના પોરમાં પછી બધું પતાવી અને ફ્રેશ થઈ અને જ્યાં આયુર્વેદિક નાસ્તો કરતા હતા ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો. રામદેવ બાબાને કે આજે તમે સવારમાં લાઈવ કેમ નો છા, તક લાઈવ કેમ થાવ, માયાભાઈ આવેલા છે, કે શું વાત કરો છો આપો. એને મને ફોન આપ્યો, મને કે માયાભાઈ તમે હરિદ્વાર છો, તમે ઉતાવળ કરતા નહીં, હું નીકળું છું, આપણે સાથે નાસ્તો કરીએ, 2 કલાક થશે. હવે દિલ્હીથી નીકળ્યા, દેહરાદૂન ઉતર્યા, એ રિપોર્ટ આવ્યો. એ દેહરાદૂન સાહેબ ઉતરી ગયા છે એ સમાચાર આવ્યા સવજી કાકા, ત્યાં હું જાગી ગયો. તા મને જગાઈ ગયો, અને પછી મેં જે ઓશિકાને જે માર્યું છે કે એ ઘડીક તો હું એક 5 મિનિટ ખુઈડ્યો હોત તો મિલાપ ન થઈ જાત. તખતદાનને લખવું પડ્યું છે સાહેબ, દાન અલગારી તખતદાન જે લખે છે કે આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કાંઈ હળવું જે નહીં રે. જો તખતદાન જે લખે દાન અલગારી, સંસાર હાચો, અત્યારે હકીકત બેઠા છે એ છે કે સપનું છે? સબજી કાકા આવું કરી રહ્યા છે, હકીકત છે કે સપનું છે? વચ્ચે એક ઝીણી વાત, એક માણસને નીંદર આવી ગઈ, સૂઈ ગયો, સપનું આવ્યું, સપનામાં એ પતંગિયો થઈ ગયો.
એ પતંગિયાને નીંદર આવી, પતંગિયો સોઈ ગયું, એને સપનું આવ્યું, એ માણા થઈ ગયો. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે, પણ આ જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે, મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે. થનગનાટ કરતો હોવું જોવે, અને તખતદાનજી દાન અલગારી તખતદાનજી લખે છે કે મોજમાં રહેવું, આપણી પોતાની મોજ હશે. તમે આપણે લો બધી વસ્તુ વેચાતી મળશે, પણ મનનો મોજ તો એ પોતાની જ હોવી જોઈએ ને. આપણે ગમે એવડો બેડરૂમ બનાવી શકીએ, ગમે એવડો કિંમતી બનાવી શકીએ, પણ નીંદર તો આપણા પોતાની જ હોવી જોઈએ. આપણે ગમે એવડી ડીશ, ગમે એટલું ભોજન સારું, ગમે એટલા કિચનમાં માણસો રાખીને તમે ગમે એટલી આઈટમ ભોજનની બનાવી તો શકો, પણ ભૂખ તો પોતાને લાગેલી હોવી જોઈએ ને. બસ એ ભૂખ લાગે એવી નીંદર આવે, સુખ એને જ છે. શું હોય ત્યારે સુવાઈ જાય, જમવા માટે જે રોટલો મળ્યો એની ભૂખ લાગે, અને સંપત્તિ આવ્યા પછી આવા કાર્યો કરવાની ભૂખ લાગે, આને નામ મોજ કહેવાય છે. તમારી પાસે સંપત્તિ આવે ત્યારે સારા કાર્યો કરવાની ભૂખ જાગે, એની ભૂખ લાગે. અત્યારે તમે જુઓ માણસો પાસે બધું છે, આનંદ નથી, બોલો
અને અમુક તો ઉપરથી કોને ખબર હું કામ આવ્યા એ ખબર નથી. ગમે એટલું સારું થતું હોય ને તે બેઠો બેઠો આમ જ કહો એમ. આપણે બધા આખો મંડપ દાંત કાઢતા ને તે બધા આમ જોવે, હું હિ કરો લે તો તું દાંત કાઢ લે ને હું તારા બાપનું જાય આમાં. ખરેખર એની એને સર્કિટ જ ન હોય, દાંત કાઢવાની સર્કિટ જ ન હોય. આવું ને ખીજાવું રાડ્યું નાખવી ને જોજો, ગામ હોય ત્યાં બે ત્રણ જણા એવા હોય કૂતરું નીકળે એને મારતો હોય, બસ નીકળે તો હું કે આ બસ અત્યારે કેમ નીકળી છે, તારી માનો ટાઈમ છે એટલે નીકળી, તારું હાલતું હોય તો અમરેલી ડેપોમાં જઈને ફેરવી આવ્યું ટાઈમ જા. અરે એ ક્યાં કરો, કોઈ કે ગાડી લીધી હોય ને તો હું કે ખબર ગાડી લાવી હોય એમ, આપણે કે હા હપ્તે લીધી છે કાં, કારણ કે એને મંડળીના બૂસ માર્યો એટલે એ જઈએ સડે ને, હપ્તે લાવ્યો હોય છે કાં, તો આપણે કહીએ ના હપ્તે નથી લાવ્યો રોકડે કેસથી લાવ્યો વાઇટથી એમ. પછી સહન ન થાય શું કે હાકતા નહીં આવડે જોજે ભટકાવાનો, એ કોકનું તો હારું બોલ, તું કોકનું હારું બોલીશ ને તો ઈશ્વર તારું હારું કરશે. ખરેખર અમુક તો ખીજાવા જ આવે. એક છોકરાને એના બાપા મારતા થાવ, છપ સપાટી બોલાવે એના બાપા, છોકરો ભડ ભાદર આઠમું ભણતો હતો, પાડોશી ઠેકી ઠેકી ના આવ્યા, શું કામ મારો છોકરાને, છોકરાને શું કામ મારો. એણે કીધું કે કાલ મારા કાલ આ છોકરાનું પરિણામ છે, કે કાલ પરિણામ છે તો આજ શું કામ મારો, તો કાલ હું બહાર ગામ જવાનો છું બોલો. એટલે એને ખબર જ હતી કે વિડીયો જ હોય આપણો, એટલે આજ ઝપટ બોલાવી લો ના. જેના જેને જેને ભાવ હોય પ્રેમ હોય, જ્યારે તો આ શોપિંગ આવે ને બધું નવા નવા દિવસોમાં નીકળે ને મને શોપિંગ કરવા, એટલે બેનોને જ હોય આમ તો શોપિંગ કરવાનું, આપણે તો વાહ વાહ હાલ્યું જવાનું હોય શોપિંગમાં જાય ને એટલે આપણે હાલ્યું જવાનું. એણે જે લીધું થેલા આપણે લઈ લેવાના. અરે એક ભાઈ હાલ્યો જતો હતો, ચાર ચાર થેલા હોય એક હાથમાં, ચાર ચાર થેલા, ચાર ચાર થેલા લઈને હાલ્યો જાય ને, એ માથે છોકરું બેઠેલું આયા માથું પકડીને, બેન આગળ આવ્યા જતા હતા એમ ધીરે ધીરે જતા હતા ને, તો એક બીજા બેન હામાં મળ્યા અને ઓલાની હામાં દાંત કાઢ્યા. અને આપણે તો પુરુષની જાત, કોક દાંત કાઢે એટલે તો ગુલફી ઘોડે ઓગળી જાય તરત હાવ. અરે કોકે જડબજડ ખોટું ખોટું દાંત કાઢ્યા હોય ને તો એ શેરીમાં 10 વાર ઓંડા કાવા મારી આવે, ઘૂમ ઘૂમ કરતું, તારી માં ગાંડી છે હું કાવા મારે. એટલે બિચારો આપણે થેલા લઈને હાલ્યો જતો હતો, આઝાન બાહુ થઈ ગયેલો, હાથે લાંબા થઈ ગયેલા વજન ઉપાડી ઉપાડી, એમાં એ હામાં મળ્યા એક બેન. ઓલા બેન એના પત્ની તો ઘણા આગળ વ્યા ગયેલા અને આ પાછળ વજન લઈને હાલ્યો આવતો હતો, તેમાં ઓલા બેન જે હામાં મળ્યા એ હસ્યા થોડું અને એની બાજુમાં ઉભા રહ્યા, ઉભા રહીને બે વાતો કરતા હતા. હવે એ બે વાતો કરતા હોય ને એના પત્ની આમ આગળ હાલ્યા જતા હોય કેવું છું છે તમે કલ્પના કરો. ઈ બેન પાછા ફેર્યા, ઈ પાછા ફેર્યા ને તો ઓલા બેન વૈયા ગયા, ઈ વૈયા ગયા અને આ આવ્યા, હવે હું છું હોય કયો. અને એને ગગલાવાનું ચાલુ કર્યું, કોણ હતી કોણ હતી, કે કોઈ નહોતું, કે ના હતી ને, કે કોઈ નહોતું ઈ હતું, નહીં કોણ હતી કયો, કે ભાઈ કોઈ નહોતું એ મારી હારે, અમે કોલેજમાં સાથે અભ્યાસ કરતા, કોલેજમાં હારે હતા 4 વર્ષ કોલેજ, 2 વર્ષ 3 વર્ષ ડિગ્રીના, અમે 5-7 વર્ષ સાથે હતા એમ. શું કહેતી હતી એ, કાંઈ નહોતી કહેતી, કે ના ના શું કહેતી હતી, અરે કે તું જોતો ખરી 20 વર્ષ પહેલાં સાથે ભણતા છતાં ઓળખી ગઈ એ તો જોતું. ઓલી કે હું 20 વર્ષથી આર્યા છો હજી હું નથી ઓળખી એકી તમને, મને કે શું કહેતી હતી કાનમાં, તા કે બીજું કાંઈ નહોતી કહેતી, એટલું કહેતી હતી જો મારે આર્યા લગ્ન કર્યા હોત ને તો થેલા ન ઉપાડવડત, તા એ બેને લઈ લીધા, લાવો લાવો મારા હાથમાં ના જાવ સાના મના, પાછા પડીએ પછી ન કરાય. જિંદગી જીવન જીવવું એક આખી જુદી વસ્તુ છે. મને યાદ આવે ભગવાન શિવને આપણે ભગવાન શું કામ કહીએ છીએ, ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ,
ભગવાન કૃષ્ણને આપણે કૃષ્ણ ભગવાન શું કામ કહે છે? આવું કારણ શું? કહેવાનું શું કામ આપણે ભગવાન કહીએ? એ ભગવાનના સ્થાને કેમ બેઠા? સાહેબ, ભગવાન પહેલી સૂચના આપણને એ જ આપે છે કે તમામ કરી લેવાની તાકાત હોય છતાં હામાને ક્ષમા આપે ને એને ભગવાન કહેવામાં આવે છે. ત્રીજી વાત, ગમે એટલો ઘરમાં પરિવારમાં ગમે હોય પણ પરિવાર ભેગો રહે અને પ્રેમ કરે એ ભગવાનની નજીક જઈ શકે. તમે આખી આખી શિવ પંચાયત જોઈ લો, ભગવાન શિવની પંચાયત. તમે ભગવાન શિવને જુઓ તો ભગવાન શિવનું વાહન છે એ નંદી છે અને માં ભવાનીનું વાહન છે એ સિંહ છે. હવે સિંહ ને નંદી કોઈ દી ભેગા રહીએ કે ખરા? રે કે નહીં? શીખો. આ ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર અને ભગવાન શિવનું ઘરેણું છે એ સાપ છે. હવે ઉંદર ને સાપ કોઈ દી એક ભેગા રહી શકે ખરા? રે કે નહીં? કાર્તિકેય મહારાજનું વાહન મોર છે અને ભગવાન શિવનું ઘરેણું સાપ છે. સાપને મોરને પણ ન ગમે, છતાં એ બધાય વિરુદ્ધ ભાષી હોવા છતાં એક સાથે રહી જાય અને કોઈ દિવસ જિંદગીમાં ઊનો વા ન વાયો હોય એ શિવની નજીક રહી શકે. મારો કહેવાનો સૂર્ય છે. હવે છે જ મારે ભગવાન કૃષ્ણના બધાનું કહેવા બેસું તો બબે રાત પણ એક આ બધા પારિવારિક બેઠા છે, નવા દિવસોમાં બેઠા છો, બધા પરિવાર સાથે છો. આપ તો આપનો પરિવાર માટે તો સાહેબ આ કહેવાનો મુદ્દો જ નથી આવતો, કારણ કે ખૂબ શાસ્ત્રની નજીક છે બધા. નાના નાના બાળકોને ખબર પડે કે મહેમાનને કેમ મળાય. આપના પરિવાર માટે કોઈ સવાલ નથી. કોઈ તમારો દીકરી દીકરા આવવાની હોય કે એને શાસ્ત્રો વાંચ્યા ન હોય, રામચરિત્ર માનસ વાંચ્યા ન હોય, ગીતાજી ઉપર અભ્યાસ ન કર્યો હોય, આ તો જનરલ વાત કરું છું. જાહેર જનતાને, જાહેર સમાજને એટલું કહું કે જ્યારે ઘરમાં સમય મળે ત્યારે કેવલ ને કેવલ પરિવાર બેઠો હોય. એક જ કલાકનો પ્રસંગ છે સાહેબ રામાયણની અંદર, ભરત મિલાપ. એ ભરત મિલાપ ઘરે બેસી અને પરિવાર સાથે કોક દી વાંચી લેજો. જિંદગીમાં પરિવાર અલગ નહીં થઈ શકે, વ્યવસ્થાના ભાગરૂપે અલગ થઈ શકે પણ હૃદયથી જિંદગીમાં કોઈ દી અલગ ન થઈ શકે. આ શાસ્ત્ર આ શીખવાડે છે આપણે. તમે કલ્પના તો કરો કે ભગવાન રામને જેદી, ભગવાન રામ વનમાં છે અને ભરત મહારાજ જેથી મળવા આવે છે. આ ભરત મિલાપનો છે, હું ટુકડો કહી દઉં પછી ઘરે બેસીને વિસ્તારથી વાંચી લેજો. ભરત મહારાજ મળવા આવે છે, આખી અયોધ્યા છે, સતરંગી ફોજ છે અયોધ્યાની, અને સમાચાર મળ્યા લક્ષ્મણને. સમજી કાકા, ભગવાનનો ભાઈ હોવા છતાં ઉતાવળ થઈ જાય તો કેટલી ગેરસમજ થાય એ વાત કરું છું. લક્ષ્મણજી ભગવાનના ભાઈ છે, શેષ નારાયણ છે, પણ સહેજ ગેરસમજ થઈ અને હાથમાં ધનુષ બાણ લઈ લીધા અને ધનુષ બાણ લઈને ભગવાન રામને લક્ષ્મણ કહે છે કે પ્રભુ માફ કરજો, શું સમજેશ ભરત એની જાતને જેની માતાએ આપણે વનમાં મોકલી દીધા અને ફરીવાર ન્યાલી જીવતા પાછા ન આવીએ એટલે અહીંયા યુદ્ધ કરવા આવે છે. તમારા શરણના ચોગન છે, હું એને જીવતા નહીં જવા દઉં, આવું લક્ષ્મણ બોલ્યા છે. અને પ્રભુ રામ હવે જે બોલે છે ને બાપ, એ મને બહુ ગમે છે. લક્ષ્મણ સાવધાન, લક્ષ્મણ સાવધાન, તમે આદર્શ ખોઈ બેઠા લક્ષ્મણ. હે લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન નકામું છે. અને લક્ષ્મણે ભાઈ જવાબ આપ્યો કે પ્રભુ માફ કરજો, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું? આ વનનો વાટ તો આદર્શ એટલે ને, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું? અને પ્રભુ રામે કાકા જે જવાબ આપ્યો છે કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજા માટે આદર્શ બની જાય છે. લક્ષ્મણ જાણ્યા વગર આવો નિર્ણય ન કરાય. ભાઈ તું ભરતને આવવા તો દે, તો એને નજીક તો આવવા દે. જાણ્યા વગર આવો નિર્ણય ન કરાય. તમારે વિવેક હોવો જોઈએ, મર્યાદા હોવી જોઈએ લક્ષ્મણ, આદર્શ હોવો જોઈએ જીવનમાં. ટૂંકી વાત લઉં, જ્યારે ખબર પડી, સમાચાર મળી ગયા, લક્ષ્મણ ને અફસોસ બહુ થયો કે આ હા, ભરત તો પ્રેમથી મળવા આવે છે અને એ ઉઘાડા પગે આવે છે.
ક્યાંક ક્યાંક તો જે કોઈ સમાચાર આપે કે ભગવાન એક રાત અહીંયા રોકાયેલા, તો એ ધરતીમાં એ આળોટે છે. અતિ દુઃખી થઈને ભરત આવે છે. લક્ષ્મણજી ભગવાન રાઘવના પગ પકડ્યા, પ્રભુ મને માફ કરજો, હું નિર્ણય લેવામાં ઉતાવળો થઈ ગયો, મને માફ કરજો. અને હવે પ્રભુ રામ કહે છે, લક્ષ્મણ હજી એક વાત કહું. કયો ને મોટા ભાઈ? ત્રણેય માતાઓ સાથે છે, માં કૌશલ્યા, માં સુમિત્રા, માં કઈ કઈ. સાહેબ આ વાત મને બહુ ગમે છે એટલે કહું છું. લક્ષ્મણ ત્રણેય માતાઓ સાથે છે, પણ તને વિનંતી કરીને કહું લક્ષ્મણ કે આપણે ત્રણેય માતાઓમાં પહેલું વહેલું પગે કઈ કઈ ને લાગવાનું છે. હે? કઈ કઈ ને લાગવાનું છે? જોજે લક્ષ્મણ, તારી આંખમાં સેજે દુર્ભાવ ના આવે, તારી અણહાર જો બગડી, તારા મોઢાનો શેરો જો બગડ્યો, તો કઈ કઈ ના ખોળિયા માલી પ્રાણ વ્યા જાય. કારણ કે એની અંદર અફસોસની ઝેણી હાલે છે, એને એટલો અફસોસ છે. એને પેલા પગે નહીં લાગીએ તો માના ખોળિયા માલી આ પ્રેમ કે જેણે અતિમાં અતિ ખરાબ કર્યું હોય એને ક્ષમા કરી અને એને પેલે પગે લાગવાની તાકાત હોય, એ પ્રભુ થઈ શકે, એ રામ થઈ શકે. વાત આ છે. હવે હા બોલજો, હજી એક મિનિટનો પ્રસંગ લઈ લઉં. આગળ આવ્યા છે, બધા રોકાળા છે, ભેટ્યા છે, આખો પ્રસંગ બરાબર, પણ રાત પડી ને આ વાત લઈ જાઉં છું. હા બોલજો, પરિવાર બેઠો છે ને એટલે મને મજા આવે છે. રાત પડી ને પોતપોતાના તંબુ નખાઈ ગયેલા છે, ત્રણેય માતાઓના તંબુ નખાણા છે, મહારાજ જનક પણ આવ્યા છે, માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે, માં જાનકીના માતુશ્રી, જનક મહારાજ અને મહારાણી બે આવ્યા છે. હવે હા પડજો, રાત્રેનું ભોજન પતાવી દરેક પોતપોતાના કક્ષમાં ગયા અને માં સીતાજી કઈ કઈ ના કક્ષમાં ગયા. હા પણ આ વાત મને અડે છે સાહેબ આપણને. માં સીતાજી પેલા સીધા કઈ કઈ ના કક્ષમાં ગયા, કઈ કઈ સુતા છે એના પગની બાજુમાં બેસી. કાકા, માં સીતા એમ કહે છે, માં લાવો તમારા પગ થોડાક આ બાજુ, ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા ને, થાકી ગયા છું, લાવો તમારા પગ દબાવી દો. છળપ દઈને કઈ કઈ બેઠા થઈ ગયા, માં જાનકીને ભેટી પડ્યા, સીતા મને માફ કરજો બેટા, મને માફ કરો માં, હા સીતા મને માફ કરો. પણ તે દી સીતાજી બોલ્યા હશે સાહેબ, હૃદયમાં લખવા જેવું બોલ્યા હશે, હે માં કઈ કઈ, હે ભરતની જનેતા, હે અયોધ્યાની મહારાણી, આજ જાનકી તમારા રઘુકુળની, તમારા ઘરની પુત્રવધુ, તારા ચરણમાં પગ, તારા ચરણમાં મસ્તક રાખી અને હું સોગંદ ખાઉં છું કે તમારા પ્રત્યે મને ઊંડે ઊંડે જો દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે, તમારા પ્રત્યે જો મને સહેજે દુર્ભાવ હોય તો તમારા મારા રાઘવના સોગંદ. માં આ તો મારા રામની લીલા છે, એના એ પાત્રના આપણે પાત્રો છે, એ લીલાના અમારો દુર્ભાવ ન હોય. સાહેબ આવું જીવતા શીખી જાય જે પરિવાર, એ રામનો પરિવાર બની શકે, મારો કહેવાનો સૂરી છે. અને હજ તો હવે થાય સાહેબ, હજ છે એ તો હવે થાય, થોડી વાર મૂકી દેજે ભાઈ, દયાળુ દયાળુ, થોડી વાર થોડી વાર થોડી વાર થોડી વાર મૂકી દે. આ માઇન્ડ એક જ હોય, છેલ્લો પ્રસંગ એક બાકી, પછી આગળ પાછો તમને પણ આ પ્રસંગ નીકળ્યો. હા પણ જો તમે એમ કહો ને ત્રણ કલાક હાસ્ય સિવાય કાંઈ નથી લેવું, પણ અમુક જગ્યાએ સાહેબ મારું હાસ્ય, આ હાસ્ય છે મારું. સાહેબ છેલ્લી વાત કહું, પાછો માહોલમાં આવું, કૌશલ્યાના કક્ષમાં માં જાનકી જાય છે, કારણ કે રામના માં છે કૌશલ્યા. આવ સીતા દીકરી, આવ બેટા. આ વાત ખાસ મારી માવું સાંભળે. સીતા તમારા માતુશ્રી આવ્યા છે, બેટા જાવે ને મળી લ્યો. મારો સીધો સમાજને એક પ્રશ્ન છે,
કે કોઈએ તમને કાંઈ દીધા વગર પરિવારે સાસુ એ સસરાએ એક પણ વીઘો જમીન દીધા વગર તમને એમણામ કાઢી મૂક્યા હોય અને તમે તમારી રીતે ઝૂંપડું બાંધીને રહેતા હો અને પછી સાસુ ને માં બે આવે તો તમે પેલા કોને મળવા જાઓ? શું બોલીએ આપણે? આ તો જનક મહારાજ એની દીકરી સાહેબજી આવેલા છે, સીતાજીને મળવા નથી ગયા. અને માં કૌશલ્યા કહે છે, બેટા જાઓ, બેટા તમારા માં આવ્યા છે, તમારા બાપુજી આવ્યા છે. શબ્દ સવજી કાકા પૂરો થયો ને, ત્યાં મહારાજ જનક અને માં જાનકીના માતુશ્રી ત્યાં પાછળ ઉભા થયા. માં કૌશલ્યા પ્રણામ, જનકપુરના પ્રણામ, મહારાજ જનકના પ્રણામ. મહારાજ હા, હું સીતાને ત્યાં મોકલતી હતી. હવે જનકે જવાબ આપ્યો, માં અમે સાંભળીએ છીએ પણ આવી પરિસ્થિતિમાં દીકરીને માવતરને એકલા બેસવું એ પણ કોકને વહેમ પડે, એટલે આજ અમારે સીતાને એકલા ન મળાય, અમારે અમારી દીકરીને એકલા ન મળાય. અને બે વેવાણીઓ ભેટી ગઈ, માં સીતાના માતુશ્રી અને ભગવાન રામના માતુશ્રી, બે ભેટી પડ્યું બે માવુ. અને કૌશલ્યા એટલું બોલ્યા કે હે અવધપુરના, એ જનકપુરના વાસીઓ, અમને માફ કરજો બેન, મને માફ કરજે. તમે લાડપણથી તમારી દીકરીને ઉછેરીને મોટી કરી જનકપુરની બજારમાં જાનકી નીકળે તો કહેવાય જો જાજમો પથરાતી હોય. મારી સીતાએ કોઈ ધરતી ઉપર પગ નથી મૂક્યો, અમે એને વનમાં મોકલી દીધું, અમને માફ કરજો. અને હવે મહારાજ જનક બોલ્યા છે, બાપ માં અમને માફ કરજો. તમને કેમ માફ કરવા? તમારી શું ભૂલ? અમારી કરિયાવરમાં ભૂલ દેખાય આજ અમને? ના મહારાજ, તમે ખૂબ કરિયાવર આપ્યો. અયોધ્યાની પ્રજાએ જે વસ્તુ નહોતી જોઈ એવી વસ્તુ મહારાજ જનક તમે તમારી સીતાના તમારી દીકરાને કરિયાવરમાં આપ્યું. ના માં, આજ થોડી કબરે કરિયાવરમાં ખામી દેખાય છે. મારી દીકરીએ જે આજ વલકન પહેર્યા છે ને, વનના વસ્ત્રો, મારી દીકરીએ જે કરિયાવરમાં આજે, હું વલકન નથી આપી શક્યો. મહારાજ જનક કહે છે, જો મેં વલકન આપી દીધા હોત ને તો આજ મારી સીતાને અયોધ્યાના વલકન ન પહેરવા પડતી, જનકપુરના વલકન પહેરીને વનમાં ગઈ હોત. પણ આજ આ જેનામાં ત્યાગ હોય, આ જેના અંદર સંભાવ રહેવાની તાકાત ધરાવે, એના ખોરડે રામ જેવા દીકરા જન્મે. રામાયણ છે એ 10 થી ચાલુ થાય, 10 રથ અને 10 આનંદ. એક બાજુ 10 રથ છે, ન્યાય 10 છે, અને હામે 10 આનંદ રાવણ છે, ન્યાય 10 છે. પણ અહીંયા 10 રથ છે, 10 એ 10 ઇન્દ્રિયોને, જ્ઞાન ઇન્દ્રિય ને કર્મ ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય ને 5 જ્ઞાન ઇન્દ્રિય, એ 10 ઇન્દ્રિયોને જે પોતે રથ બનાવી લે, ઇન્દ્રિયોને કાબુમાં લઈ લે, એની ઘેરે રામ દીકરો થઈને આવે. અને જે 10 એ 10 ઇન્દ્રિયોને તમામ ભોગ ભોગવવાના મુખ આપી દે, એની ઘેરે દુશ્મન થઈને આવે. વાત આ છે ફલામાના, જેમાં ત્યાગ હશે, જેમાં દયા હશે, જેમાં ધૈર્ય હશે, એટલે મારો કહેવાનો અર્થ કે જીવન ઉજળું. આ જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું, બસ મોજમાં રહેવું. અલાય લાગે પણ સળગે નહીં. ઈશ્વરની રચના તો જો તો ભગવાને આ રચના કરી છે, આ કાળજું છે એ હળણ હળગે ખરું, કોકે વેણ કીધું હોય તો. પણ લાય લાગે પણ સળગે નહીં, આવા કાળજા કી ધારે, દરિયો ખારો ને વીરનો મીઠો, એવા દાખલા દી ધારે. કેવું સરસ ભગવાન, પછી આખે આખું સાહેબ રચના તો ભગવાનની જ છે. શરીર બનાવ્યું, બે આંખો આપી. મેં તો એક ડૉક્ટર પાસેથી સાંભળ્યું, મને કે આ જેટલી રઘુ અંદર આવે ને નસું, મને કે બધી મેન છે ને બધે એક એક સ્પેર આપેલી છે. બોલો, મને કે બાયપાસ એટલે હું? મેં કીધું હું, મને કે પડખે ખાલી પડી હોય ને ત્યાં જોઈન્ટ કરી દેવાની. મેં કે વાહ વાહ, અને વાહ ડૉક્ટરે ભગવાન એવા મોકલ્યા. હે ડૉક્ટરે રિપેરિંગ કરી નાખે બધું, કેવા કેવા ડૉક્ટરો આવ્યા હવે, બહુ સરસ. એક ઓપરેશન થિયેટરમાં ડોક્ટર છે ને હાર લાવ્યો, બોલો. ઓપરેશન થિયેટરમાં એક ભાઈનું ઓપરેશન કરવાનું, સર્જરી કરવાની, અહીંયા હાર મૂક્યો.
એટલે દર્દીએ પૂછ્યું, હજી બે ભાન નહોતો કર્યો, દર્દીએ પૂછ્યું કે હાર છે નો? એટલે ડોક્ટરે કીધું આપણા માટે. એટલે આપણા માટે એટલે કે આપણા બે માટે. તો કે બે હાર હોવો જોઈએ ને, તો એક છે, તો કે એક જ બે માંથી એકને જ પહેરવાનો છે. દર્દી કેવું સમજ્યો નહીં. એટલે ડોક્ટરે કીધું મારું પહેલું ઓપરેશન છે, હું પહેલી વાર ઓપરેશન થિયેટરમાં પ્રાઇવેટ ઓપરેશનમાં આવ્યો છું, પહેલું ઓપરેશન. બોલો કે મારું પહેલું છે. હો સાહેબ, તક બસ બેટા, બે ફર્સ્ટ છીએ. જો મારું ઓપરેશન સફળ થાય અને તું બેઠો થા તો મારું સ્વાગત કરી લેજે, નહીતર નહીં તો દીકરા તારો વારો છે જ. સાહેબ આ કોરોનામાં બહુ જોયું, કોરોનામાં, કારણ કે કેટલુંક પછી તંત્ર ધ્યાન રાખે સાહેબ. હોસ્પિટલોમાં કેટલા માણસો, અને પછી તો ઓલી કીટમાં પેક કરીને, પહેલાં તો આપતા જ નહીં, પહેલાં ડેડ બોડી આપતા જ નહીં, ત્યાં ત્યાં હોસ્પિટલે એનું બધી વિધિ થઈ જતી. આપણે કેટલા સ્નેહીઓ ગુમાવ્યા છે એમાં, પણ આ જળ ઉત્સવમાં આ બધાને શ્રદ્ધાંજલિ મળી જવાની છે સાહેબ, બધાનું તર્પણ થવાનું છે આમાં, એમાં કોઈ શંકા નહીં સાહેબ. પણ ઘણા માણસો આપણે ગુમાવ્યા. તે એક ભાઈને ફોન આવ્યો, પછી તો ડેડ બોડી બીજી, આ પછી લહેર કહેવાતી, પહેલી લહેર બીજી લહેર, કોરોનાની લહેર કહેવાતી હતી. બોલો, પેલા લીલા લહેર હતા, કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ, એકલી લહેર રહી, લુખી લહેર. તે એક જણે પછી તો એ હોસ્પિટલમાં લઈ પછી ડેડ બોડી આપી દેતા, કીટમાં પેક કરીને દૂર દૂરથી આપી દેવાનું. તે એક ભાઈને ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા લઈ ગયા, ઓલા કીટમાં પેક કરેલો હતો ને, અહીંયા છાતી ઉપર બોર્ડ મારેલું હતું, લખેલું એડ્રેસ લઈ ગયા. એ લોકોએ અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, 12મું 13મું પતાવી દીધું. 15 દિવસ પછી પાછો હોસ્પિટલથી ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. બોલો કે અમારા દાદા એક તો લઈ ગયા, હું દાદાની ખાઈનું છે. બોલો કે પણ તમારા દાદાને સારું થઈ ગયું. આ લે લઈ ગયા, ન્યા ગયા હતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો હમણાં, કે ક્યાં હતા મારા દીકરા 2 મહિનાથી. કે પણ આ દાદો તો આપણો જીવે, ગાડીમાં બેસાડી લીધા. પછી ઓલા રશીદ લઈ ગયા ઓફિસમાં, કે આ 15 દિવસ પહેલા એક દાદો લઈ ગયા હતા, આ કોનો દાદો? હવે કે ભાઈ છેલ્લે સરવાળો કરી લેશો, અત્યારે માથાકૂટ કરો માની, લઈ ગયા તમે, પાર પાડી દીધું. લે અધિકારીઓને આ મગજ ફેરવી નાખ્યા, એટલે આવા આપણે ગોલા માણસો છીએ. બુદ્ધિ ભગવાન આપે છે 100%, પણ બહુ બુદ્ધિ આવી ગયા પછી એમ ન કે ભગવાન નથી એમ. એક 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 સમજી કાકા બહુ મોટા મોટો પ્રોફેસર માણસ, હો એવડો મોટો, નાસા સાથે સંકળાયેલો, ઈસરો હારે સંકળાયેલો, આકાશ યાત્રા હારે જોડાયેલો, અણુમાં પરમાણુમાં રાસાયણિકમાં, એટલું નહીં સાહેબ સબમરી સુધી, દરિયા સુધી, ઓલ ઇન વન, એવડો મોટો પ્રોફેસર. અને પછી જ્યારે જ્યારે બોલવાનું આવે, જ્યારે ભાષણમાં મળે જીગવા, માણસ શું ના કરી શકે, માણસ આકાશમાં ઉડી શકે, આજનો માણસ ઇન્ટરનેટ સાથે જોડાણો છે, દરિયામાં પણ સબમરી લઈને જઈ શકે, ભગવાન જેવું કઈ છે નહીં. છુકામ ખોડા ભગવાન પાછળ ટાઈમ બગાડો છો, 7-7 દિવસની કથાઓ, 9-9 દિવસની કથાઓ, ભગવાન જેવું કઈ છે નહીં. માણસ ધારે કરીએ કે ભગવાન કે મારો દીકરો, આને મેં બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવા હાટું, અને મારે હમ ઉમીડો બાવડા સડાવો અને કમાઈને ઉડાડી નાખવા દે. ભગવાને એની મેમરી ઉડાડી નાખ્યો. ભગવાને જેવી મેમરી ભાઈ ઉડી ગઈ ને, રોકેટ બનાવતો નહીં, તરો જ્ઞાન બનાવતો, યાન સટકી ગયું અને ઉભે રોડે સીડ્યો, જી 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 અબમ્મા આજા 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 જુમ્મા જી જી બોમ્બ બોમ્બ ગુમ ગુમ. ભગવાન કે કરી લે, કર ભાષણ કરી લે દીકરેશ, હું તારી પવિત્ર બુદ્ધિ આપું છું, શું કામ મને તારામાં ક્યાંક દેખાણું, તું મારા જગતનું ક્યાંક સારું કરીશ. સાહેબ હું ઘણી વાર બોલ્યો ને આજે કહું, હજી મારા જોક્સ કહેવાનો છે, ગોટો વાળી દઉં, પણ વચ્ચે યાદ આવ્યું કહું કે હું બિલકુલ તમને કોઈને, ઉદ્યોગપતિઓ જેટલા છો એને હું રૂડું નથી લગાડતો, પણ તમારી અંદર તમામની અંદર મને ભગવાનના જે 1000 નામ છે ને, એમાં એક નામ છે વિશ્વંભર, વિશ્વનું ભરણ પોષણ કરવું.
તો ભગવાન પોતે ન ભરણ પોષણ કરવા આવે, આપ જેવાને મોકલી દે જેથી કરીને હજારો પરિવારનું ભરણ પોષણ આપણી હારોહાર થાય. એના માટે તમે કાવલ્યો, ખાલી ડાયમંડ ઉદ્યોગ જ ન હોય, આપણા ગુજરાતના તમે 10 જણા સવજી કાકા, ગોવિંદ કાકા, આપણા જે કિરણ ઘનશ્યામભાઈ જેટલા, તમે 10 જણા, તમે ખાલી ખાલી 10 જણા તમારો ખાલી ડાયમંડનો ધંધો તમે બેન કરી ગયો સાહેબ, તો કેટલો પરિવારને નુકસાન થાય. એક બિલ્ડર 200 ફ્લેટનો એપાર્ટમેન્ટ બનાવે તો ખાણીઓમાં પાણા કાઢવાવાળાથી લઈને સિમેન્ટ કંપનીમાં કામ કરવાવાળા સુધીના માણસો કલ્યો કેટલા બિનરોજગાર થાય. આ ભરણ પોષણની તો બીજું શું, આ જોડાવાની વાત છે સાહેબ, આ વિષમભરપણાની વાત છે. આપણી આપણી પાસે એવી યોજના નથી કોઈ, કે એવા કોઈ આપણી પાસે વ્યવસ્થા નથી કે અભણને અથવા તો 5 ધોરણ ચોપડી પાસને લાખ રૂપિયા પગાર આપી શકીએ. એ તમે ડાયમંડ આપી શકો, તમે ભરણ પોષણ કરી શકો. એટલે મને ગમે, બીજું કાંઈ નહીં. વિષમભર વાતો કરે છે તમારે, અરે ઈશ્વર આવી રીતે મોકલી દે અમને, હાટું જ મોકલા જાઓ, આ બધાને તમે આનંદ કરાવો, અમને આનંદ કરાવવા મોકલ્યા. હો હોનો ધંધો હોવને કરવાનો, અમુકને ફોર્મ ભરવા મોકલ્યા. એક જણો તો અપક્ષમાં ઉભો રહ્યો, અપક્ષમાં હો ચૂંટણીમાં, એટલે ભાઈ તને ટિકિટ નથી મળી તો શું કામ, તને ઊભું લેવું પાછો તોતડો નગર, કમસે કમ ભાષણવાળા ભાષણબાજી તો આવડવી જોઈએ કે નહીં, ભલે ને ઉભો રહે. અને ઉભો રહ્યો સાહેબ, પ્રચારમાં નીકળી ગયો, મિતલો માલા જેવું જે તામ હોય તેજો, જે પ્લચન હોય તેજો. તો એક જણો ઉભો થઈને કે તારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ, તાકી પલિવારનો વાત છે, ચાલે નહીં બીજી કઈ ગામની વ્યવસ્થા એ કયો. તો એક જણા ઉભો થઈને કીધું કે અમારા ગામમાં શમશાન નથી. બાત આઝાદીના 78 વલ્લભી આજા, હજી તમારા ગામમાં શમશાન નથી બન્યું, એક વાર મને તમે જીતા લીજો, તમારા ગામમાં ઘેલે ઘેલે શમશાન બનાવી દે લે. તો ગામે મત નો દીધો ને માર્યો, જેને જે ફાવે એ કરો. ચૂંટણી આવી નથી નમું કેતો, જેને સૂઝશે, જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન ન હોય એને સરપંચમાં ફોર્મ ન ભરવું, જેને ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતમાં એમ કહેવાય ફોર્મ ન ભરવું, જેને આઈએસ જેટલું જ્ઞાન ન હોય એને વિધાનસભામાં ફોર્મ ન ભરવું. માણાના પેટના થાવ, હા આવો આવો જબરજસ્ત તમને માણસ મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી. 40 વર્ષનો અનુભવ કરીને અમરેલીની બજારમાં એ માણસે સાયકલ હાકી લીધી છે, સાંભળી લેજો. કોઈ ગામ બાકી ન હોય, ક્યાં ક્યાં વિસ્તારમાં હું હું ઘટે, 40 વર્ષથી માણસે સાહેબ પ્રવાસ કર્યો છે ગુજરાતનો, નહીં ભારતનો. છેલ્લે તો કૈલાસ વૈયા ગયા હિમાચલમાં, ન્યાલી પાછી પ્રેરણા થઈ કે સંન્યાસ તો ઠીક છે પણ મારી પાસે જે ઉર્જા છે એનું શું. અને માણસ સંન્યાસમાંથી પાછા આવ્યા, વખાણ ન કરતો સાહેબ. અમારે ભાજપ કોંગ્રેસ હોય જ નહીં. એક ભાઈ મને કીધું, મને કે તમે ભાજપના જ વખાણ કરો, હું કા સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ કે એને કઈ પક્ષમાં લેશો તમે, લ્યો પક્ષ હોય જ નહીં, વ્યક્તિને માનનારા અમે માણસો. મળે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને, મને કયો તમે સાહેબ. બે જ રાજકીય ક્ષેત્રોમાં બે જ વ્યક્તિ એવા નીકળ્યા છે જેને પ્રતિજ્ઞા લીધી હોય, પ્રથમ પ્રતિજ્ઞા લીધી હોય દાદા ભીષ્મએ, ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. અને એ પછી આઝાદીમાં, આઝાદી આવ્યા પછી તરત કોઈએ પ્રતિજ્ઞા લીધી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી. સોમનાથની યાત્રાએ આવ્યા અને સોમનાથના મંદિરને ખંડેર હાલતમાં જોયું અને ત્યારે આ જળની વાત આવે એટલે કહું, તરત હાથમાં જળ લીધું હતું એણે, સાગરનું, અરબી સાગરનું જળ હાથમાં લઈને એટલું કીધું હતું કે હું પહેલું જો કોઈ કાર્ય કરીશ ને તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. મારો કહેવાનો સૂર આ છે, બુદ્ધિનો સદુપયોગ થાય, સત્તાનો સદુપયોગ થાય, સંપત્તિનો સદુપયોગ થાય, જેને જે વિષય આપ્યો હોય કરાય. એટલે બોલો મૂળ વાત ઉપર પાછો આવું, બોલો જે ભાષણ કરતો હતો ભગવાને મેમરી ઉડાડી નાખી. પછી તો ભાઈ ઊભી સડકે સડે રોડે ટીજે જે જે ભોંપોંપ, કાગળિયો લીધો નથી, ખંભામ નાખ્યું નથી, જે આવે ભેગું કરતી કોથળો ખંભે ભોંપોંપ ભોંપોંપ. ભગવાનને ચૂક હવે ગયો આ, પણ ભગવાનને ચૂક સાલો માણસ છે, નાટકે કરતો હોય
પરીક્ષા કરવા જવા દે એટલે ભગવાન માણાથી ધરતી ઉપર આવ્યા એને હામાં મળ્યા. એ ઉભો રે ન્યાય ચીજી, તમે બે જાઓ ચલી જાઓ બજાય ભોં 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 ભોં. ભગવાન કહી ગયું આવે બરાબર. હે ભાઈ તારું નામ શું? નથી ખબર. તારું ગામ કયું? નથી ખબર. તારા પપ્પાનું નામ? નથી ખબર. તારા દીકરાનું નામ? નથી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે મેમરી ઉડી છે પણ વાયરસ રહી ગયો થોડો. હવે તમે મને એમ કહો આ હાસ્યની વાત નથી, આ જીવનની વાત છે. મગજમાં હશે ને તો ભગવાને કાઢી શકશે, હૃદયમાં હશે ને તો ભગવાનની પણ તાકાત નથી કે તમને ઉડાડી નહીં શકે. એમ જેની સાથે રહ્યો એ હૃદયથી રહ્યો, ભાવથી રહ્યો, પ્રેમથી રહ્યો, લાગણીથી રહ્યો, મોજથી રહ્યો. જેની ફરજ હોય, ફરજ ન ચૂકે માણસ. ફરજ એ ધર્મ. કર્મચારી કરતા કર્મયોગી બનીએ. એક સાહેબ તો ભણાવતા ભણાવતા કાકા હુઈ ગયો. એક સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. એવા હુઈ ગયા જાણે નાખોરાની ગમગમાટી બોલ્યો. અને અમુક તો અમુકના તો નાખોરા એવા બોલતા હોય જાણે આપણે એમ થાય કે આગળ રૂમ હોતો ઉપી જાય. આવામ ત્રણ ત્રણ ગેર બદલે નાખોરાના ત્રણ ત્રણ ગેર. હો ધન્યવાદ આપું મારી માવુને અમુકને સહન કરતા છે. આપણે તો પરિવારમાં કોઈને નાખોરા બોલતા ખાટલા લઈને ફળિયામાં વ્યા જાય, આપણી માવું ક્યાં જાય બિચારીઓ. જે લોકોને નાખોરા બોલતા હોય એમણે સૂતા પહેલાં આપણી દેશી અને ગીર ગાયના દૂધના ઘીના ટીપા નાખોરામાં નાકમાં ચાર ચાર ટીપા નાખીને સૂઈ જવું. જિંદગીમાં તમારું નાખોરું નહીં બોલે. મને કેટલી ખબર પડે પણ હું કોઈને કહું નહીં. આ હકીકત છે, ગાયનું ઘી એવું છે. પણ આ સાહેબ તો એવા હોઈ ગયા ને નાખોરાની ગમગમાટી બોલ્યો. તો ઓલા છોકરા બેઠા હતા ને, છોકરા એક બાળક આવ્યા, કોઈથી ખોટું નહીં બોલવાનું. બાળક આવી રમત નહીં કરવાની. પતિ પત્ની બે બેઠેલા, સારું ફિલ્મ આવ્યું એટલે એની પત્ની અને એના પતિએ કીધું કે હાલો ને આપણે ફિલ્મ જોવા જઈએ. અરે ક્યાં, છોકરા મોટા થઈ ગયા, ઘરની ફિલ્મ જો. છોકરા જોઈને ફિલ્મ જોવા ન જવાય, એને અલગ મોકલવાની. હા, સાત્વિક ફિલ્મ સાથે જોવી. બાકી નવી ફિલ્મ આવે એ જોયા વગરની ફિલ્મ હોય એમાં છોકરાને હારે લઈ જવા નહીં. ક્યારે હું શીન આવે પછી છોકરાને આપણે હા મામું જોવું. સાત્વિક કાર્યક્રમોમાં સાથે, પણ ફિલ્મ પૂરી જોયા પહેલાં પરિવાર સાથે ન જોવી. જો હું કાંઈ ફિલ્મનો વિરોધી નથી, સારી ફિલ્મો છે બધી. હા, અહીંયા જ આપણે જ્યારે ફિલ્મ દેખાડી હતી આપણા તળાવ બનાવતા હતા ત્યારે ઓલું કયો બાહુબલી, સારું ફિલ્મ ને બધા. એટલે ફિલ્મ જોવા હું કાંઈ. શોલે ફિલ્મ કેટલાય જોયેલું છે? શોલે બધાય જોયું. બસ બસ બસ, શોલેમાં કાકા મોટામાં મોટો ગોટાળો છે, એ કોઈને ખબર નથી મારી સિવાય. અને એક જયાબેનને, જયાબેનને ખબર, કારણ કે એટલે જ એ ફિલ્મમાં જાજુ બોલ્યા જ નથી. જયાબેન લાજ કાઢીને આટા જ માર્યા કર્યા. મોટામાં મોટો ગોટાળો એ શોલેમાં. ઓલો ક્યુ નગર ગામ, ગામનું નામ રામગઢ. હા રામગઢ. હા, એમાં ગબરસિંહ બોલે ને, અરે હો સાંભા રામગઢ કી સુગરિયા કણ સી સસ કે આટા ખાતી હે રે, બહુત યારાલા લગતા હે. અરે મેં 18 વાર જોયેલું છે, હું વાત કરો. હું કઈ ઓછી માયા થોડી છો. રામગઢ હવે એ ગામમાં લાઈટ નહોતી બરોબર. રોજ જયા બેન ઓલા ફાનસ બંધ કરવા દીવા ઓલોવા નીકળે બરોબર. લાઇટ નહોતી, લાઇટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા, ફટ જાઉંગા મોચી, એ ટાંકો ભરતા હે નથી. બોલો હજી સુધી કોઈને ખબર આ નામ ફિલ્મ. જીવન પણ ફિલ્મ છે, અમુક વાતની ખબર નહીં પડે. પરિવારમાં ઘણા આવા ટાંકા છે, શેનાથી ભરાડા એ ખબર નથી પડતી. એટલે હું કોઈ ફિલ્મ સારી ફિલ્મ જોઈ. એટલે આપણા પતિ પત્ની બે બેઠેલા ને, કીધું હાલો ફિલ્મ થાય કે છોકરાનું આગળ સમજાવી દો. છોકરાને નથી લઈ જવા, આગળ છોકરાને સમજાવી દો. આપણે બે ને જવાનું. એટલે બે છોકરાઓને કીધું કે બેટા જો રવિવાર છે અને અમે છે ને અહીંથી દુધાળા જાય છે, સવજી કાકાને બધા આવ્યા છે અને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે બેટા,
એટલે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ અને અમે વહી આવશું. અડધો કલાક જતા, અડધો કલાક આવતા, બે કલાક ત્યાં ખોટી થશું એટલે ત્રણ સાડા ત્રણ કલાક જેવું થશે છોકરાઓ. એટલે જો બેટા ક્યાંય આમ જો તોફાન ન કરતા ઘરે બેસજો. ઓકે પપ્પા જાઓ. દૂધાળા સવજી કાકાનું કહીને ઓલા નીકળી ગયા. બરોબર. પછી બે ભાઈ બેઠા થાય મોટા કે હા બા બાપુજી તો દૂધાળા ગયા સત્યનારાયણ ભગવાનની કથામાં. હા તો હાલ ઘેરે બે હોય ને કહેતા હાલની ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પીડ્યું ને તો એના બાપ હામાં જ બાકડે બેઠેલા હો. ઝબ 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 લાઈટું થઈ તો હામાં બેઠે. એટલે ટપુરિયા તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. છોકરા આગળ ખોટું ન બોલે. છોકરા એટલે સાહેબ સુઈ ગયા. અને છોકરા બેઠા બેઠા કહેતા હતા કે આપણા સાહેબ સુઈ ગયા. ત્યાં એક છોકરા કે ભજે હું ચા ભણ્યું મચ્યું. અરે કે હોય હુવાનો પગાર જાય છે ચગાલ્યો. જગાડવાનું કીધું તો અમુક છોકરા વાટે જ બેઠા હોય. કાગળની ભૂંગળી વાળ્યો. કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાવ્યા. અને સાહેબે જાણે લેલન પાછી પડતી હોય ને. એ જ્યાં છોકરાએ કાનમાં ભર્યો તો સાહેબે જે ઝટકો માર્યો અને સાહેબે હોશિયાર સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો. અને આમ હાથમાં લીધો છોકરા. મજાક કરો જ મજા કાંઈ ન જ કરજો. હુઈ ગયા તા તમે. હે હુઈ ગયા તા તમે જગાડ્યા છે. સાહેબને ચૂક મારી દીકરી પકડ્યો મને. તો સાહેબ કે બેટા હું સુઈ નહોતો ગયો. સુઈ ગયા તા ગગજાચી બોલતી છે ના ખોલ્યા ને પાછા કે સુઈ નહોતો ગયો. ના બેટા હું યોગા કરતો છો. યોગા યોગા કાંઈ નહોતા કરતા. યોગા તો મારા દાદાએ કરે. હમણાં એક ભાઈને ખરે અમે વડીલ કોઈ ગુજરી ગયા હતા. અમે ખરેખરે ગયા ખરેખરે ગયા ને કાકા. તો હું મેં પૂછ્યું મેં કીધું કેમ કરતા કાકા ગુજરી ગયા ભાઈ વડીલ કેમ ગુજરી ગયા. કે યોગા કરતા કરતા. હે યોગાથી તો માણસ નિરોગી થાય. કારણ કે અમારા વડીલ છે યોગા કરતા કરતા ગુજરી. કઈ રીતે? એ કે અમારે જો રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદાએ કે બેસી જાય હામાં. અને એટલે રામદેવ મહારાજે કીધું કે પદ્માસન લગાવો. એટલે અમારા દાદાએ જેમ હરિયા વાળે એમ પગ વાળી એમ પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો. લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા વહી ગયા. શ્વાસ પછી મૂક્યો જ નહીં. એને એમ કે બાબા કે પછી મૂકવાનો હોય. એટલે શિક્ષક સાહેબે કીધું કે નહીં બેટા હું યોગા કરતો હતો. કે કાંઈ નહીં યોગમાં કઈ ગગલાચી ન બોલે. હુઈ જાજા નાકોલા બોલતા જ પાછા. કે નહીં નહીં બેટા એને સમાધિ કહેવાય બેટા. યોગ સમાધિ આત્મા નો હોય. આત્મા તો વિયોગ્ય હોય. પછી શરીર નાખવાના બોલાવતો હોય બેટા. શરીર નાખવાના બોલાવતો આત્મા ન હોય એમ. આત્મા વગરનું શરીર નાખવા બોલાવે. પછી તો શરીરને જે કરવું હોય તે બેટા. આત્મા આત્મા ક્યાં ગયો હતો? સ્વર્ગમાં ગયો હતો બેટા. હું સ્વર્ગમાં ત્યાં હું બાપાને જાચ્યો હતો. તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા. નવો અભ્યાસક્રમનું કીધું છોકરા રાજી થઈ ગયા. ક્યાં બાત હે આપણા સાહેબ જો આપણે હાટું અભ્યાસક્રમ લેવા ગયા હતા. પણ એક છોકરાને મગજમાં બેસી ગયો. એક છોકરાને ચોક સાબાશ ગુરુજી સાબાશ. પંદર દી પછી છોકરો હોઈ ગયો. પંદર દી પછી છોકરો હોઈ ગયો. અને સાહેબે ઠપાટ મારી સુવાવો કે ભણવાવો. એ સાહેબ થપાત નહીં મારવાની હો. હું યોગા કરતો હતો સમાધિ. ગુરુને ચીલે ન આવી તો ચીચ ન કહેવાય. ધ્યાન સમાધિ. મારો દીકરો મને પકડ્યો આડ્યો. તું ક્યાં ગયો હતો? હું ચરકમાં. ત્યાં હું હતું? સાહેબને એમ કે પૂછી લો આગળ સ્વર્ગમાં હું હતું. એટલે રહેવા ગયો ને સાહેબ બધું કહેવો. મને હવે ખબર પડી તમે શું કામ સ્વર્ગમાં જાતા હતા. એ સ્વર્ગના દેવતાઓ ઇન્દ્ર મહારાજ અપચદાવું ધા જય ધીન ધીન ધા. તે શું કર્યું ત્યાં જઈને? કાંઈ મેં કાંઈ ન કર્યું. મેં ઇન્દ્ર મહારાજને પૂછ્યું કે હું મારા સાહેબ અહીંયા આવે. શું કીધું એને? ખોટો છે સાહેબ. બાળક આગળ કોઈ દી ખોટું ન બોલવું. આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જે ઉરે. પછી જો રચના કેવી છે ભગવાન. વાત આલતી હતી કે બે આંખો બનાવી, નાક બે, કાન બે. એ ક્યાં કરો?
આ જળની રચના તો એની જ છે. ઈશ્વરે બનાવેલી દુનિયાને તમે જેટલી રૂપાળી કરો ને એટલો ઈશ્વર તમારી ઉપર રાજી થાય સાહેબ. અમારા કવિ કાક બાપુ લખે છે, કઈ દરિયા તણો ક્યાં રોકી ધોય નું કુવો યી કેવડો હશે, એનો કુવો કેવડો હશે, એ કોસ હાકર નારી ખેડૂત ઉભો ક્યાં હશે, ધરતી તણો પીડો કર્યો રજ લાવ્યો એ ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનારી કુંભાર ઉભો ક્યાં હશે, અને બબે મશાલો બાળતો અંજવાળતો ઉભો મશાલ ક્યાં હશે. સૂર્ય ને ચંદ્ર ની બબે મશાલો જે જળાળા કરે છે ભાઈ, મેઘાણીયામાં લખ્યું છે જયસંત મેઘાણીએ કે આભમાં, અહીંયા તમે દુધાળા આવ્યા હો ખુલ્લા આકાશમાં કે વાડીમાં કે સુતા હો, અંધારી રાત હોય અને તારોલિયા જે રાતના દેખાય સાહેબ, આકાશ ગંગાઓ દેખાય, નિહારિકાઓ દેખાય. મેઘાણી લખે છે કે આભમાં એ આવડા જોને દીવા, એ દીવડા કોને મેલ્યા રે લો. અને સાહેબ લોકડાઉન વખતે જે આકાશ ચોખ્ખું થયું છે આપણને ખબર પડે છે ને કે આપણે કેટલી કેટલું ખરાબ કરીએ છીએ સૃષ્ટિમાં. કોરોનામાં હાવ ચોખ્ખું થઈ ગયું. તો આભમાં આવડા જોને દીવા, એ દીવડા કોને મેલારે લો. એ આભમાં
ને કોઈ દી તેલ દિવેલ એમાં કોણે પૂર્યા? સૂર્ય ને ચંદ્ર ના તેજ ઝાખા ન થયા, એ કોણે તેજ આપ્યા? મને કહેવા ગયો, પૃથ્વી ઉપર જે આવા સત્કાર્યો થાય ને એ એનું દિવેલ છે. તમે જેટલું પર્યાવરણને, જેટલું વાતાવરણને પ્રેમ કરો, પ્રકૃતિને જેટલો પ્રેમ કરો, એ ઈશ્વરી તત્વનું તેજ વધે છે. સમુદ્ર મંથન એટલે શું? શાસ્ત્રોની ઘણી એવી વાતો છે કે એને ધર્મના ખાનામાં નાખી દીધી, એમાં ઊંડાણ. સમુદ્ર મંથન એટલે સમુદ્રની ચોખાએ. શાસ્ત્ર શીખવાડે છે, શાસ્ત્ર કહે છે કે એમાંથી ઝેર નીકળી જશે ને, કચરો નીકળી જશે ને, પછી નીકળશે રત્નો હશે. હળાહળ ઝેર નીકળ્યું, પેલું ચોખ્ખું કર્યું. પ્રથમ સમુદ્ર મંથનનો પ્રથમ મુદ્દો જ છે ઝેર. ઝેર નીકળ્યું અને સાગરને ભગવાન શિવ પૂછે છે, શાસ્ત્રની વાત કરું, મારા ખીચાની નહીં, કે તારું મેં મંથન કરીએ તે અમને ઝેર દીધું. જ્યારે સમંદર કહે છે કે પ્રભુ આખી દુનિયાનો કચરો મારામાં આવે છે અને મારે તળિયે ઝેર થાય છે અને કયક જીવો મરી જાય છે, મારથી જોવાતું નથી, એટલે મંથન કરવાવાળો મળ્યો છે ને, એટલે હું તને આ ઝેર આપી દઉં છું કે આ ઝેર લઈ લો ને તમે, બાકીના હું હવે રત્નો આપીશ. અને દુનિયાના ઝેર એકલો બેઠો બેઠો કંઠમાં રાખી શકે એને મહાદેવ કહેવામાં આવે છે. મારો કહેવાનો દેવ તો ખરો, પણ મહાદેવ જેની પાસે આ વાત જ આ છે, ચોખાઈ, સ્વચ્છતા, શબ્દોની સ્વચ્છતા, વેણની સ્વચ્છતા, વ્યવહારની સ્વચ્છતા, વિવેકની સ્વચ્છતા. કેવલ રોડ ઉપર કે રસ્તા ઉપર પડેલાની સ્વચ્છતાની વાત નથી, હૃદયની સ્વચ્છતા. અને જેના હૃદય ચોખ્ખા થશે, હવે જે 15-15 દિન નાતા જ ન હોય એ પાછા સ્વસ્થ અભિયાન ઉપર બોલતા હોય, એ કોઈ દી અસર થાય ડોહી. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, એમણે નીકળ્યા સ્લીપિંગ કોસલી, રામ બોલો ભાઈ, રામ 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 કરતા. હવે ગામના ચોકમાં લીમડો ને લીમડા ને ડાયલ નીચી, અને તે દીધે સાહેબ ગામડામાં ડોક્ટરોય નહીં, હૃદય ઉપર ખબર પડી જાય કે હવે નથી હાલતું, એટલે ગુજરી ગયા. હોય કાંઈ તપાસનો વિષય જ ક્યાં હતો, અને વડીલોને વધારે ખબર છે. કપાળ ઉપર માખણ મૂકતા, માખણ ઓગળે ત્યાં સુધી માનવાનું ગજિયામાં ચેતના છે. જે રડવાનું કારણ ને જે દેકારો કરવાનું કારણ એ જ હતું કે અતિ દેકારો કાન પોખ મૂકો અને અવાજથી પાછી ચેતના પાછી આવી જાય તો એ માણસ જાગૃત થાય, જે અત્યારે આપણે પંપિંગ કરે છે એ જ. કૂટવાનું કારણ શું? એ દુઃખથી માણસને એટેક ના આવી જાય એટલે હૃદય ચાલુ રહે અડધી પીડાને લીધે. આ બધી પદ્ધતિઓ હતી, કાંઈ એ હમણાં નથી કાંઈ હાવ, પણ પછી તો આપણે લાગટ ઉપર લીધો, હવે તો કૂટે ક્યાં કોઈ. અગર બહેનોને જે કૂટતા આવડે, આપણે પુરુષને ન આવડે, રામ રામ કરો, એ ધડાકા બોલે ને લાગે નહીં, પ્રેક્ટિસ. અહીંયા આવતા હાથ ભેગો થઈ જાય, અને આપણે કોઈ દી કોઈ ઘેરે ન હોય ત્યારે 1,00,000 ખતરો કરજો, ત્રીજે ઠીકે ડોહા ગોટો વળી જાઓ. એટલે આ બેન ગુજરી ગયા અને સ્લીપિંગ કોર્સ નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા કરતા ગામના ચોકમાં આવ્યા અને ચોકમાં લીમડોની ડાયલ નીચી અને એ ડાયલ બેનના માથામાં લાગી, ટોકર લાગી. હવે ખરેખર આત્મા તાળવે ચડી ગયેલો, એ હેઠો આવ્યો. બેન જીવતા ક્યાં, વાહડા પકડીને બેઠા ક્યાંક, ચાં લઈ જાવ એ રોયાવ, તમારું નરકમાં હારું નહીં થાય. ભડોદીને હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરું, ઘેરે લાવો નહીં, પાછા ઘેરે લઈ ગયા. 15 વર્ષ જીવ્યા બેન, 15 વર્ષ પછી પાછા ગુજરી ગયા અને પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. જ્યાં ગામના ચોકમાં આવ્યા ને, લીમડાની ડાયલ જોઈને એનો પતિ આડો પીડ્યો, ઉભા રહ્યો કે વાહડે કરીને ડાયલ ઉછી રાખે. પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, હમણાં આ પાછી અડી જાય તો 15 વર્ષ ની થાય ડાયલ. સાહેબ આને પ્રેમ ન કહેવાય સાહેબ. દીવડે ખૂટ્યા ને કોઈ દી તેલ દિવેલ એમાં કોને પૂર્યા. કહેવાનો અર્થ, તમે પ્રકૃતિ સાથે પ્રેમ કરો, ધરતી સાથે પ્રેમ કરો, વાતાવરણ સાથે પ્રેમ કરો, વૃક્ષ સાથે પ્રેમ કરો, માણા માણા સાથે પ્રેમ કરો. અત્યારે ભેંસુ આયરે પ્રેમ કરો, પણ ભાઈઓ આયરે પ્રેમ ન કરવો. લ્યો ભેહું ને એટલી હાસવે ને એટલા જો પરિવારને હાચવતા હોય. ભેહું ને ટાઈમે ખાંડ દેવું છે, પણ ભાભાને ટાઈમે દવા નથી દેવી.
એક ભાઈના બાપા ગુજરી ગયા એટલે પછી ગામ હોય ત્યાં હોય ને કાકા, એને બે ત્રણ જણા હોય એને એ બધું આવડતું હોય. હવે તો બધે સ્ટીલની આવી ગઈ, કરી વાંહડાની બનાવવાની, એ જેને ગામમાં આવડતું હોય એને જ આવડે. અને એને ઈ ટાળે તમે મોહર ન કરો ને તો એ બધું બગડે, એને કેવું જ પડે. આવો તો કાકા કરો ને તમે, કાં જમાડા એ હરખું કર્યું ને તો એ કાકાને દેખાડવું પડે. જતો કાકા તો વળી કાકો ઊભો છે અને એ નનામે લઈને આમ પસાડે, હવે ફેરવવા એ ક્યાં તારી માને રોજ રાખવી ફેરવવા. પણ એ એક નિયમ કેવું પડે ગામ હોય એને મોહર તમે ન કરો. પણ મને એક સમજાતું જ નથી, આજે ભોજમાં રહેવું એ ગીત મેં લીધું ને હમણાં, ભીખુદાનભાઈ બહુ સરસ, આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ, આપ પણ જે પદ્મશ્રી છો જે ક્ષેત્રમાં, એમ અમારા ક્ષેત્રમાં અત્યારે કોઈ પદ્મશ્રી હોય તો મારો ભીખુદાનભાઈ, ભીખુદાનભાઈ બહુ કીધું, મોજમાં રહેવું એટલે શું? વર્તમાનમાં રહેવું. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું, ભૂતકાળની ચિંતા નહીં, ભૂતકાળની યાદ નહીં કરવાનું અને ભવિષ્યની ચિંતા નહીં કરવાની, મોજમાં રહેવું. એમ કરીને એને દાખલો દીધો કે દાખલા તરીકે તમે જમવા બેઠા અને શાક બગડ્યું, જમવા બેઠા અને શાક બગડ્યું તો ખાલી કેવલ શાક જ બગડ્યું છે ઘરમાં, અત્યારે કેવલ શાક બગડ્યું છે. એ તમે બટકું મોઢામાં મૂક્યું ને તમને તીખું કે જે કાંઈ કારેલા કડવા આવી ગયા વધારે લાગ્યા હોય, કે તુરિયું કડવું આવી ગયું હોય, કે મીઠું વધી ગયું, જે કાંઈ બગડ્યું હોય એ તમને લાગ્યું કે શાક નથી ખવાય એવું, એ શાકને સાઈડમાં મૂકી ગયો અને બીજું હોય એ ખાઈ લ્યો તો કેવલ શાક જ બગડ્યું હતું. પણ જો તમે રાડ્યા સેડ્યા, કોણે બનાવ્યું આ ભાન છે કે નહીં, તો આખું ઘર બગડ્યું. બસ આ બગડવાની શરૂઆત આમ જ થાય. એક બેન જમતા, બેન જમાડતા હતા એના પતિને, ઓલી બેન એમણે લાઈવ રોટલી બનાવતા જાય ગરમા ગરમ, અને ઓલી ઘું ઘું બેઠો બેઠો ખાતો જાય. એમાં રોટલી તોડીને તો ભાઈ વાળ નીકળ્યો, વાળ આ રોટલીમાં વાળ ને આ બધું લગ્ન પછી 20 વર્ષ પછી દેખાયો. બાકી તાજા તાજા પરણેલા હોય તો દેખાય કાંઈ આવું? અરે એમાં નવા નવા પરણેલા જે ફરવા જાય જોવાની બહુ મજા આવે. હા, આ સિટીમાં નહીં, ગામડામાં અમારે મવા કુબેરબાગ છે ને, ત્યાં ઘણા ફરવા આવે. એ આગળ ઓલો હાલ્યો જતો હોય ને વાહે ઘૂમ ઘૂમ કરતા, એ હાલ્યા આવતા હોય અને એકલા હોય તો વળી ઓલો ઢીલો થતો, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. એટલે રોટલી બનાવતા જતા હતા, બોલો જો રોટલી તોડીને સાહેબ વાળ નીકળ્યો, આના ખારો થયો. અમુક તો કહું ને હુકામ આવ્યા ખબર નહીં, આ વાળ નીકળ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે, પાન છે કે નહીં. તેની પત્નીએ કીધું કે મારો જ વાળ હશે, હું આમ ગરમી છે એટલે હાથ માથા આમ ગયો હશે, મારો જ વાળ છે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. અરે કે હું ખાવાનું ક્યાં કહું છું, મૂકી જાઉં રોટલી એક બાજુ, બીજી રોટલી બનાવું એ તમે ખાઈ લેજો, આવી રીતે લોટ બગાડવાનો? માફ કરો ને, સોરી, આવી ગયો છે વાળ તો શું કરવાનું, શું કરવાનું એટલે ખાઈ જવાનું? ખાવાનું નથી કહેતો તમને, એમ નહીં ખાઈ જવાનો. પછી બેને વેણનું બધું હેઠું મૂક્યું ને બાજુમાં આવીને બેસી ગઈ. કારું ની કહું છું મારો વાળ છે, એટલે તમને મારો વાળ ગમતો નથી ને, અને આપણે લેજે ઘૂઘું જોવા આવ્યા ત્યારે જે પ્રેમ ને લાગણી દેખાડી એવો લાગણી તમે ભૂલી ગયા છો, અને તમારા મમ્મી છે તમારો મોમ તેથી કેવી વાતોરતા હતા, મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી આને. અને અત્યારે મેં તમને 10 વાર કીધું કે મારો વાળ છે, અને ગુગુ સાંભળી લો, હવે તમને વાળ નથી ગમતો પણ એ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલફે અને શરબતી આંખે, આ પ્રેમ ક્યાં તમારો મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. બોલો ખાઈ ગયો, બોલો મારો કહેવાનો અર્થ, જીવન છે એ આનંદ છે, જીવન છે એ મોજ છે, અને એમાંય આવો મોજનો અને આનંદનો દિવસ. અને દુધાળાને આંગણે આ વખતે દિવાળી પર્વ આખું જળ પર્વમાં પરિવર્તન થયું છે, નવા દિવસો સાથે, એક નવા વિચારો સાથે. ખાલી અહીંયા એન્ટ્રી કરો તો એમ લાગે કે કોઈ જબરદસ્ત પર્યટન સ્થાનમાં આપણે આવી ગયા છીએ. નદીઓ ગામો ગામ છે, બસ આવી રીતે નદીઓને પ્રેમ કરવામાં આવે, વિસ્તારને પ્રેમ કરવામાં આવે,
રસ્તાને પ્રેમ કરવામાં આવે, અને આપણા ગામડાની નિહાળીઓને પ્રેમ કરવામાં આવે. બધાય સાથ આપશું, બધો આ જેટલો જેટલો છે એ બધાય જો સાથે રહી અને બધાય જો લાગણી સાથે જોડાઈએ, વાદ વિવાદ મૂકીએ, જ્ઞાતિવાદ મૂકીએ, નાના મોટાનો ભેદભાવ મૂકીએ, રાષ્ટ્રવાદ કરીએ. આ ક્યારે ક્યાં યુદ્ધ હાલે છે? ક્યાં હાલે? અમે પ્રોગ્રામમાં રહી ને તો અમને ખબર નથી હોય ક્યાં અમારું યુદ્ધ ક્યાં હાલે, એ જોઈએ અમે તો. ઇઝરાયલ કેટલા મહિનાથી હાલે? બે મહિના જેવું થયું છે ના? એમ તો 1.5 મહિનો થઈ ગયો છે. વાતબી રાખો ને થોડું, કોક મને કહો ને. ટૂંકમાં જે મહિનો હાલ્યો કે હજી હાલે જ છે, ભગવાન બધાને શાંતિ આપે, આવું ન થાય. પણ હું વાત એ માટે કહું કે દેશ કવડો, એની વસ્તી કેટલી? અમરેલી ને ભાવનગર બે જિલ્લા ભેગા થાય એટલી. અમદાવાદ જિલ્લો લઈ લો ને, મોટો ગીત. ટૂંકમાં 90 લાખ થી આજુબાજુની વસ્તી નથી એની. 90 લાખની વસ્તી છે એ દેશમાં, કેવલ 90 લાખ, પૂરા કરોડ નહીં. પણ એ હોય 100% છે, એ બધા સૈનિક છે. હજી હુફ એમ કહેવાય કે આમ પામ, એની માતાઓ દીકરીઓ નીકળી ગઈ છે બધી, સ્ટેન્ડગનો લઈ લઈને, રોકેટો લઈ લઈને. અને આપણે 140 કરોડ જઈ, સૈનિક કેટલા? 2%. હિન્દુ કેટલા? 2%. સનાતની કેટલા? 2%. તમે કહો 2%, આપણે બધા સહી, આપણે બધા સહી, આપણી પાસે કોની પાસે? બીજા પાસે પુરાવો છે આપણી પાસે. કોના દીકરાને ગીતાનો શ્લોક આવડે છે? કોના દીકરા હવારમાં ઊભા થઈને માળાઓ કરે? કોના દીકરા હવારમાં ઊભા થઈને પૂજાઓ કરે છે? એવા કેટલા? એ 2% ગણું છું. આ શરૂ કરવું જો છે. જ્યાં સુધી ધર્મ ન જાગે ત્યાં સુધી તમને પ્રીતિ ન જાગે, અને જ્યાં સુધી પ્રેમ ન જાગે ત્યાં સુધી એના માટે તમારે બલિદાન દેવાની કે એના માટે કંઈક કરવાની તમને ખેવના. અને વતન પ્રત્યે પ્રેમ છે, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે, એટલે પોતાના કિંમતી ધંધા બંધા બધું બંધ કરીને અહીંયા એટલા એટલા દિવસથી એટલું રોકાણ કરીને સરકાર સાથે જોડાઈને આ આ વિસ્તારને રૂપાળો કરવાનું કારણ કરે છે, એનું કારણ એ પ્રેમ છે. Thank you.
અમુકને ઘણી બધી જગ્યાએ હાજરી આપવાની હોય, પણ આવવું જ પડે. ફરજ બજાવીને જે આવ્યા હોય એને પણ એના સમયે જવું પડતું હોય છે. એટલે મેં પહેલો રાઉન્ડ જ લગભગ 2.5 કલાક જેવું સળંગ, કારણ કે 10:15 વાગે મેં ચાલુ કર્યું અને લગભગ 12:15 ને આજુબાજુ ત્યારે વિરામ આપ્યો હતો. અને એટલે આ કાંઈ ટાઈમ કાંઈ હું એવું કાંઈ નથી કે અમારું ટેમ ટુ ટેમ હોય, અમારે ડાયરામાં એવું કાંઈ ન હોય, પણ 30 મિનિટ જેટલો વિરામ, કારણ કે બધા એટલી બધી સંખ્યામાં હતા અને અમુક મિત્રો બહાર હતા એટલા, કારણ કે ડોમ આખો પેક થઈ ગયો હતો, દરવાજે પણ એટલા માણસો ઊભા હતા. એટલે મેં ખરેખર ઇન્ટરવેલ તો એટલે જ આપ્યો કે અમુકને ખરેખર જવું હોય એક મોકો આપીએ આપણે. હા, કારણ કે આ માયાની માયા જાળ છે, આમાંથી બહાર નીકળવું અઘરું છે. પણ ફરીવાર પાછા 25% જેટલું માણસ તો પાછા, તમે સાંભળો કે દેહમાં અમુક આવ્યા હોય એને પાછું કાલે ક્યાંક જવું હોય, એટલે એ રીતે ગયા હોય. પણ હવે જે ટૂંકમાં ડાયરો બેઠો એ બધો ખરો ડાયરો બેઠો છે. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, અબ અચ્છે અચ્છે બેઠે રહે, મિસ કો લીએ ચલે ગયે, એવું અહીંયા ન કહેવાય. આપણે કોઈ બધા મિસ છીએ, મિસ કરવાવાળા છીએ, મિસ કોલિયા નથી. અને જે કોઈ માણસ સમય જ્યારે હાથમાં આવી જાય એનો પૂરેપૂરો ભરપૂર ઉપયોગ કરી લેવો, બને એટલું જાગવું, સુવાની ચિંતા ન કરવી. જે સુવાની ચિંતા કરે છે ને એને ઊંઘ નથી આવતી, પણ જેને જાગી લેવું છે, જેને સારો આનંદ કરી લેવો છે. હવે હું તમને મારી વાત, હું હવે આખે આખવા દોર હવે હાસ્ય ઉપર જ જવાનો છે. હા, એ તો છે ભૈયા, જે ખોટમાં જવાના, કોઈ ગયું નથી જાજુ, પણ આ તો સહજ. હમણાં આ જ્યારથી, આમ તો જોકે આ બધા મહિના ભરચક હોય બધા, લગભગ આ 18 કે 19મી રાત છે કે સળંગ, અને એમાંય પાછું ગુજરાતના આ ખૂણેથી આ ખૂણે એમ આખે આખું શેડ્યુલ તમને દેખાડો, તમને એમ થાય કે આ તમે રોડ હાટું નીકળ્યા છો છો એ હું એમ. પણ સરકાર શ્રીનો આભાર માનું કે રસ્તા સારા બની ગયા છે, એટલે ઓછો વાંધો આવે. નગર આજથી 20 વર્ષ પહેલાં અમે પ્રોગ્રામ કરવા જતા તેથી વાહનમાં જીપડું, જીપ રોડે એવા, પ્રોગ્રામમાં જઈએ એટલે પહેલાં તો ધૂળ ખખેરવી પડે મોઢા ઉપરલી, ત્યારે આયોજકો ઓળખે. ભૂપત ખબર ને કેટલા વર્ષ, દિહોર, દિહોર ક્યાં આગું છે અમારા તળાજાથી, દિહોરમાં મારો પ્રોગ્રામ ને એમાંય ટિકિટ છો સ્કૂલમાં રાખેલો, અને મારે જીપ રાજપરા ખોટકાળી ન્યાલી હું 3 વીજો તગો ભાડે કર્યો રાતે, ને તગામાં બેહીને પ્રોગ્રામમાં ગયો. હવે એક તો તગો જીપમાં લઈ તો ઉતર્યો, એમાં તગો મળ્યો, ન્યા ગયો ને એટલે ખરેખર મને ટિકિટ વગેરે અંદર ન જવા દીધો. દરવાજે જો તે દીધ, ક્યાંય મોબાઈલ ને એવું કાંઈ ફોટાનું જ કાંઈ હતું નહીં, જોઈએ કોણ ઓળખે, અવાજથી ઓળખતા. મને કે નહીં ટિકિટ ટિકિટ વગેરે કોઈ નહીં, હું ટિકિટ લઈ આવ્યો 25 રૂપિયાની, 25-50 હોય એમ કંઈક હતું, તો 25 રૂપિયાનું ટિકિટ 20 વર્ષ પહેલાં મારા મારા ટિકિટ શોમાં મારે ને મારે ટિકિટ લઈને જવું પડ્યું. એટલું તો માયા આયરનું ટ્રાફિક રહેતું, એટલે ઓળખ્યો નહીં મને એને બદલે. ત્યારે
એટલા એટલા એટલે ત્રણ દિન જ વાત કરું તો ગઈકાલે જ બે પ્રોગ્રામ 7 વાગે 6 વાગે અમે ગાંધીનગર 6 થી 8 બે કલાક અમરેલી સોરી ગાંધીનગર જિલ્લા ભાજપનું સ્નેહ મિલન એ 8 વાગે પતાવીને રાતે ઈડર પગ્યો 9:30 9:30 થી 4 વાગ્યા સુધી 2-3 કલાકાર હતા 4 વાગ્યા સુધી ત્યાં ચલાવ્યું 4:30 5 વાગ્યા જમ્યા ત્યાં સવારમાં ન્યાલી આવીને નક્કી કર્યું કે અમરેલી આવીને સૂઈ જવું 5 વાગ્યે જાગવું 5:30 અહીંયા સ્નેહ મિલન એક હતું વજુભાઈ આપણા આ મંડપવાળા પટેલ મંડપવાળા એણે સ્નેહ મિલન રાખ્યું હતું તો ત્યાં મારે 5:30 પહોંચવાનું હતું મેમરીમાં નાખી દીધેલું કે અમરેલીજીને સૂઈ જવું 5 વાગે જાગવું 5:30 તૈયાર થઈને ત્યાં જવું પણ ગાડી લાલાએ સીધી લઈ લીધી મહુવા એટલે હું થોડોક ઊંઘમાં હતો ઘરે જઈને હોઈ ગયો મગજમાં એમ જ છે કે હું અમરેલી હૂતો છું બંદો ટાઈમ ટુ ટાઈમ જાગ્યો 5 વાગે જ 5 વાગે જાગીને વજુભાઈને ફોન કર્યો વજુભાઈ જાગ્યો છો પછી અરે ભાઈ એ મને કેમ બધા ભેગા થઈ ગયા મેં કીધું તમે ને તમે અંદર વાતું કરો તો હું આવું એટલે ત્યાં પહોંચ્યો હું લગભગ 7:30 7 વાગે 7:15 એટલી તો ગાડી ખ્યાહી લઉં પૂછ મને નારાયણભાઈ કાસડિયા સાહેબ આપણા સાંસદ એનો ફોન આવ્યો મને કે અમે જેમ કહે છીએ એમ કહો છો તમે કે એટલે પગ્યો એમ મેં કીધું નહીં તમે જે કહો અમને અમી જેમ કહે એમ જ તે તમે આગળ જુઓ ને 2 મિનિટ એટલે દાંત કાઢતા હતા એ પતાવીને સીધો ટૂંકમાં અહીંયા આવ્યો થાક હોય એટલા બધા દોડતા હોય પણ આપ જેવાની સામે વાત આ કરું છું કે આપ જેવાની સામે આવી જાય એટલે મારો થાક વયો જાય થાક હોવાથી નથી જતો અમુકને મળવાથી થાક જાય છે તમારે થાક જ્યારે લાગે ત્યારે માની લેવાનું કે થાક શેનો લાગ્યો છે તમને જે ગમતું નથી એ કાર્ય તમે કર્યું એનો થાક લાગે જે કામની તમે વેટ કરી છે દિલથી નથી કર્યું એનો થાક આપણે કોકની જાનમાં જઈને શું કામ થાકી જાય શું કામ ખબર આપણે વિષય વગેરેના ઉપાડા લીધા હોય આપણે જ્યાં હોય જાનમાં જ તો ને પણ થાકી જાય શું કામ અમથે અમથા કાઠલા હેરખ્યા કર્યા હોય જો બહેનો નહીં થાકે બહેનો કોકના લગ્નમાં ગયા છે તો ત્યાં જો ભેગા થઈને ગીત ગાહે એ પ્રસંગને ઉજળો કરશે અરે કોકને સતનારાયણની કથામાં ગયા હોય તો અહીંયા 2 કીર્તન ગાઈ લે એ તો હવે આ કેટરસ ને બધું આવ્યું બાકી તો પેલા હાથો હાથ જ કરતા ને અને બહેનો ગયા હોય અને ખબર પડે કે વાસણ ધોવાવાળા ઓછા છે તો એ કેટલા રૂપિયાની હાડી પહેરી નહીં જોવે કસોટો વાળીને સાહેબ કામમાં ભળી જાય બીજાનો પ્રસંગ ઉજળો કરવો એ માનવતાની નિશાની છે બીજાનો પ્રસંગ કેમ ઉજળો થાય પણ લગ્ન લગ્ન છે આ જો ઇન્ડોનેશિયા ગયા હતા ત્યાં લગ્ન કર્યા એટલે ત્યાં એટલે તમે એમ ન માનતા કે ઇન્ડોનેશિયાની વ્યક્તિ હારે લગ્ન કર્યા એમ નહીં અહીંથી 4 પ્લેન ભરીને ગયા હતા સૌજી કાકા તમારા ઘરે 2 જ સારા પ્રસંગ આવે છે એ લગ્ન અને બીજો પ્રસંગ એ આવે કે પરિવાર ભેગો થઈ અને આવો ઉત્સવ કરતા હોય દિવાળીમાં આપણે ભેગા થઈ આ એટલા હાટું આપણે આખી જિંદગી ઘૂમરા મારી છે બહેનોને વ્રત કરવા પડે છે આપણે વ્રત કરવા પડતા નથી એટલે આપણે ભાગશાળી હું કહું બહેનો હારા જ છે આપણે કોઈ દેવા શનિવાર રહ્યા કે અમને હારો આ પત્ની મળે માટે મળવા જોવે મૂળ મુદ્દો પણ બહેનોને વ્રત રહેવા પડે છે કે હે ભગવાન હે માં જયા પાર્વતી અમને હારો પતિ આપજે હું કામ આપણામાં કોઈક રોન કાઢે એવા નીકળે આપણે આપણે હું તમારી ભેગો છો એમ તમે એમ ન માનતા એક સાહેબે છોકરાને પ્રશ્ન કર્યો આ બહુ આમ આમ ગંભીર જોક છે બધાને દાંત આવે એવું નથી ગંભીર હાવ ઝીણો પાતલો જોક લાઈટ થાય તો થાય ન થાય સાહેબે પ્રશ્ન કર્યો પ્રશ્ન પૂછ્યો છોકરાને કે 50 વીઘાનું ખેતર છે 5 જણાને ખેડતા 15 દી થાય 50 વીઘાનું ખેતર છે 5 જણાને ખેડતા 15 દી થાય તો 100 વીઘા ખેડતા કેટલા દિવસ થાય છોકરાએ ચોખ્ખું કીધું કઈ જ્ઞાતિનો ખેડે એના ઉપર આધાર છે બાકી કે અમારે હજી પેઢીઓથી બીડ ઊભા ખેતર ક્યાં આવ્યું એ ખબર નથી હું કામ
જેને જે કાળજી છે, વાત આ છે, જેની અંદર કાળજી છે, જેની અંદર લાગણી છે. નકર એક જણો ખેતર ખેડતો હતો તો એક ભાઈ વાવતો હતો, એ વાવણી કરતો હતો તો એક જણે આવીને પૂછ્યું, હું વાવો? તા કે નથી કહેવું, અમુક તો વટમાં મરી ગયા, નથી કહેવું. એટલે કે ભાઈ કહેતો ખરો, શું વાવો છું? કે નથી કહેવું, ખેતર મારું, બળદ મારા, હાથી મારું, હું વાવું, બિયારણ મારા બાપનું, તને શું કામ કહું હું વાવું? તો ઓલો કે કાંઈ વાંધો નહીં, ઉગશે ત્યારે ખબર પડશે, તે જોઈ લેવું. તો ઓલો હાથી લઈને ઘરે આવી ગયો, વાવું તો ઉગે ને ઉગે તો તને ખબર પડે ને, વટમાં વટમાં કોરું રહેવા દીધું. જીવન વટ ન હોવું જોવે, જીવન આનંદ હોવો જોવે. છેલ્લી કડી લઈને મારે તમને એકલો મેં કીધું ને કે હવે ફરસાણ જ આપણે ફરસાણ કરવું છે, અને હવે કેટલા વાગે પૂરું થાય નક્કી નહીં, બધા પ્યાં ટાઈમ છે ને. હવે સાબાશ મારો બાપ, પણ રામ કૃપાએ ને રોજ દિવાળી આવા રંગ ના ટાણા રે, હારા કામ કરે એની કોઠીએ કોઈ દી, ખૂટે નહીં દાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી, હારા કામ કરતા હશે ને રોજ દિવાળી. પાછા આપણા તહેવારો જુઓ તમે, આ અનેક વાર બોલેલો છું, આજે બોલું, અમુક મિત્રો ઘણા નવા છે. આપણા તહેવાર કેવા છે જુઓ, કાળી સવદશ પછી દિવાળી, એનો અર્થ એ કરીએ કાય કે કાળો દિવસ આવે ત્યારે શાંત રાખવું, ક્રોધ ન કરવો. જીવન આપ્યું છે જીવવા, હવે હું મોઢું જ ન દેખાડું નહીં. કાળો દિવસ આવે એને જે માણસ 24 કલાક ઘૂંટડા ઘૂંટી જાય તો બીજે દિવસે ફટાકડા ફૂટતા હશે, દિવાળી છે. જો હોળી પછી ધૂળેટી, નગર પેલા ગલાલે રમીને પછી નો હોળા હળગાવીએ, નહીં, પહેલા હોળી પછી ધૂળેટી. એનો અર્થ એ છે કે જીવનમાં હોળી દિવસ જેવો દિવસ આવી જાય ને તો શાંત રહી જાજો, બીજે દી તમારી માથે રંગના ફુવારા ઉડતા હશે જે શાંતિ રાખતા હશે. જે ઉતાવળ કરી મર્યો, ઉતાવળ કરવા જેવું છે જ નહીં આ દુનિયામાં. અરે એક ભાઈ આ ધૂળેટીને દિવસે છોકરાને રૂમમાં પૂરતા, હવે તો ઘણા ઓઇલથી રમે ને, એક જગ્યાએ ઓઇલથી રમતા હતા, મેં કીધું ઓઇલથી ન રમાય, રંગે રમાય. તા કે નહીં, પાણી બગાડવાની ના પાડે. એટલે તો મોબાઈલ બગાડવાના, અને નવરાઓમાં તારો બાપ કેટલું પાણી જોહે. એટલે એક ભાઈએ રૂમમાં પૂરી દીધા કે નહીં, છોકરો ધૂળેટીની બહાર નહીં. મેં કીધું એને રમવા ગયો ને ભાઈ, તમને કે માયા ભાઈ ઓલખરે 10 છોકરા નવરાવ્યા ને ત્યારે મારો એક ઝીડ્યો, કાળો મેં કરી નાખેલો. સર આ ફરમાઈશું ઘણી છે, બધી લઈ લે. મેં કીધું ને કે હવે ફરસાણ જ હાલવાનું છે, પણ મારે ફરસાણને પાટે તો સડવું પડશે. હા, એટલે હવે એકલું મેં કીધું ને હળવું, હાસ્ય રસ એમણે. હા, વિડીયોવાળા ભાઈ હારા છે, બધો સ્ટાફ, સાઉન્ડ બહુ હારા છે. સાઉન્ડને એકવાર તાળવીના ગળાથી બધાઓ. 26 તારીખે સોમનાથ પ્રોગ્રામ છે મારો, જાહેર જનતાને આમંત્રણ આપું છું. ભગવાન સોમનાથના સાનિધ્યમાં 5 દિવસનો દર વર્ષે ઉત્સવ આવે છે, કાર્તકી પૂર્ણિમાનો. કાર્તકી પૂર્ણિમા એટલે ભગવાન સોમનાથનું પ્રાગટ્ય દિન છે. કાર્તકી પૂર્ણિમાને દિવસે રાતે 12 વાગે ભગવાન સોમનાથની આરતી થાય છે. અને એ કાર્તકી પૂર્ણિમાની પૂનમ એવી છે કે એ તે દિવસે એક્ઝેક્ટ ભૌગોલિક કારણ કે ગમે ગણો, તે દિવસે ભગવાન શિવલિંગ, જે ભગવાન સોમનાથનું શિવલિંગ છે, એને એક્ઝેક્ટ એની ઉપર એનું મીંડું હોય છે મંદિરનું, અને મંદિરના મીંડા ઉપર એક્ઝેક્ટ ચંદ્ર રાતે 12 વાગે આવી જાય છે. મંદિરનો બિલકુલ પડસાયો ન પડે, એક્ઝેક્ટ ચંદ્ર ભગવાન સોમનાથની ઉપર આવી જાય છે. શું કામ? તેથી ચંદ્રને ભગવાન સોમનાથે, ભગવાન મહાદેવે ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્ત કરેલો, શ્રાપમાંથી મુક્ત કરેલો, એ દિવસે ભગવાન સોમનાથનું તેથી અહીંયા પ્રાગટ્ય દિન થયેલું. એટલે એ કાર્તકી પૂર્ણિમાનો 5 દિવસનો મેળો હોય છે, અને એ મેળામાં 26 તારીખે પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાશે, અને ત્યારે ત્યાં પણ મારો પ્રોગ્રામ છે. આગળના 4 દિવસમાં ઘણા બધા કલાકારો એ એમાં 4 પ્રોગ્રામમાં છે જ, અને એમાંય આનંદની વાત એ છે કે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે અત્યારે બિરાજમાન નરેન્દ્રભાઈ મોદી છે સાહેબ. અને એટલે સોમનાથનો જે વિકાસ થઈ રહ્યો છે, કેશુબાપા પણ અધ્યક્ષ હતા જે તે સમયે, એ કેશુબાપા પછી સીધા નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષ સ્થાને અત્યારે
સોમનાથના આપણા છે અને આ કાર્તકી પૂર્ણિમા એ મારી 26મી પૂર્ણિમા કાર્તક સોમનાથમાં પૂરી થશે સાહેબ. 26 વર્ષ સોમનાથમાં પૂરા થશે કાર્તકી પૂર્ણિમાના. એટલે આ દેશ છે ને ઉત્સવનો દેશ છે. એક મેળો થાય ને કાકા, એટલે વિસ્તારના જેટલા માણસો હોય ને એ બધાનો વિકાસ થાય, રમકડા વેચવાવાળાથી લઈને ચકડોળવાળા સુધી. આ તમારો મેળો અહીંયા અત્યારે જળ ઉત્સવ ચાલે છે તો કેટલા માણસ રોજી લઈને જશે. આ એક જ પ્રોગ્રામ કર્યો તો સાઉન્ડની નીચે સ્ટાફ કેટલો, મંડપ નીચે સ્ટાફ કેટલો, બહાર તમે જોવો તો પાણીપુરી ભેળપુરીવાળાથી લઈને જેને પોતાની દુકાનો નથી આવા મેળાની રાહ જોઈને બેઠા હોય છે એ માણસનો એક જાતનો આત્મનિર્ભરની આ વાત છે. આત્મનિર્ભર બનો. અમારા ભૂરો આવી રીતે તે જમવાનું હતું ને, તે બે માણા હવે તો લગ્ન થઈ ગયા ને, એટલે બે માણા જમવા ગયા. એટલે હવે તો આ જમણવારે કાકા એવા થાય ને, પહેલાં તો જો આપણે ઘેરે ઘેરેથી કમંડળ ગોતવાના, ઘેરે ઘેરેથી ડોલું ગોતવાની, ગામમાંલી બુંગણ ગોતવાના, પાથરણા ગોતવાના, બધું આડો પાડો માટે ગામમાંલી ભેગું કરે. અત્યારે કેટરસવાળાને કહી ગયો એટલે બધું ગોબો ઉપાડ લઈ પીરસવાવાળામાં. અત્યારે તમે સાંભળો મુંબઈથી આવે, હે ડાયાબિટીસ હોય ઈ દ દ ઢેફળા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગીનો દીકરો થામાય પીરીન વહી જાય ને તું ગોટો વળી જાય. વ્યવસ્થા વધતી જાય એટલે એવા સરસ ટેબલો ગોઠવેલા, એમાં ભૂરો ને ભૂરાને ઘરના બે ગયા. એટલે બેન તો પહેલાં બેનો ભેગા જમવા વયા ગયેલા, અને પછી આ ભૂરો જે આવ્યો ને તો એના પત્નીએ ન્યાલી રાઈડ નાખી. ઓલા આપણે ટીચ્યુ પેપર આવે ને એને ડિઝાઇન બનાવે ખબર ને ભાઈ, આમ ડિઝાઇન બનાવી બનાવીને મૂક્યા હોય એ જ્યાં જ્યાં ડિસલીન પહોંચ્યો ને ત્યાં એના પત્નીએ રાઈડ નાખી. એ ઓલું સફેદ સફેદ છે એ લેતા નહીં, મોઢામાં ડસુરો વળે. તીએ ખબર પડે કે એની પત્ની ઈ ખાઈ ગઈ હતી. બોલો, ટીચ્યુ પેપર ઉલાળી ગયા એમ. સાહેબ અમારો ભૂરો છે ને ખાવામાં હોશિયાર, અને હજી આજની તારીખે 30-35 લાડવા ખાઈ જાય. હો હવા હો ગુલાબજાંબુ આજની તારીખે ઉલાળી જાય. હમણાં એનું ઇન્ટરવ્યુ હતું, અમારા દિનેશભાઈ એનું ઇન્ટરવ્યુ કર્યું. સાક્ષાત ભૂરો છે એને અમારા ગામમાં. હવે એને પશું આ ખાવાનું એટલું બધું ખાય, પણ ઘરે તો ન જ ખાતા હોય એટલું, નહીં તો ઘરના રહે કેમ. એ આવા પ્રસંગની રાહ જોવે કે ત્યાં લગ્ન છે એટલે લગ્નમાં પહોંચી જાય. એમાં જે સમૂહ લગ્નની વાડી હોય, જે સમાજની, એ એમાં વયો જાય. શું કામ, લગ્ન વખતે જ એક જોડી નવા કપડાં, લગ્ન ગાળો આવે ને ત્યારે એક જોડી કપડાં નવા હિવડાવી લે, ગમે એના લગ્નમાં ઘૂસી જાય. ભાઈને એમ થાય, બાપુજીને મિત્ર છે, બાપુજીને એમ થાય કે છોકરાઓનો કોકનો મિત્ર છે, અને કાં દીકરીવાળાને એમ થાય કે છોકરા પક્ષમાં લે છે, એમાં ઝપટ કરીને વયો આવે. પણ કોરોનામાં હલવાનો, કોરોનામાં એક તો બન થયું બધું, એમાંય પછી ખબર ને પચા પચામાં પ્રસંગ ચાલુ કરવા એવું નક્કી થયું. અને આપણે અમરેલીમાં પ્રસંગ, અને વેવાએ ફોન કરીને કહી દીધું વરપક્ષવાળાને કે ભાઈ 50 જણા લાવજો જાનમાં, અહીંયા અમારે અમરેલી છે, અમેરિકાના વિઝા મળે બાકી અમરેલીના વિઝા ન મળે. નીલીપ રાયજી હતા ત્યારે, બધું હઝડ હાવ. એટલે કે અહીંયા ગણતરી થશે એટલે 50 જાનમાં લાવજો. એટલે ઓલા દીકરાના બાપે કીધું ગુભાર્યો ભાઈ અમે તો 50 લાવશું, પણ તમારા માંડવા પક્ષમાં વધારે હોય ને તમે પછી અમારી માથે નાખી જો ન હાલે. હું એ વેલો વયાવું છું જાન પહેલાં, એટલે આપણે બે ગેટે ઊભા રહી, મારા મહેમાન હું ગણાવતો જાય ને તમારા મહેમાન તમે ગણાવી દેજો, ખોટી માથાકૂટ નહીં. બે વેવાય ઉભેલા, બે આમંત્રણ આપ્યા, કાર્ડ આવે જવા ગયો. અમારો ભૂરો આવ્યો, ભૂરાને તો એકનું આમંત્રણ નહોતું, એ કેમ. અને ભૂરો હઝળ થયો, જેવો ભૂરો આવીને ઉભો રહ્યો એટલે પૂછ્યું કે કોના મહેમાન છો ભાઈ, કોને કાર્ડ આપ્યું. ભૂરો કે કરી ભાઈ રે, હે કોરોના તારું બટકું જાય. ભૂરો અટવાનો, પણ હવે આપણી ભેગો રહેતો એ અટવાય. બીજી વાર, ત્રીજી વાર કીધું તમને કહીશ ભાઈ. અને ભૂરોએ સૂટ પહેરીને ઉભેલો, કોટ બોટ લગાવીને, એટલે ભૂરા હિસકી મારી આમ કોટને, તારી ભલી થાય. તેમે યાદ આવે ને એ જ મોટી કલા. ત્રીજી વાર ઓલાએ કીધું કોને પૂછીને તમે, એ ભાઈ કોના મહેમાન છો. અને ભૂરો ખીજાણો, એ કે તમે કયો તો જ આવવાનું અમારે, તમે કયો તો જ આવવાનું. કલેક્ટર ઓફિસમાંથી છું, સરકારમાંથી ગણવા આવ્યો છું. એમ કરીને અંદર મીડો ગણવા, ત્યાં તો બે વેવાય ચડ્યા. સોરી સોરી સાહેબ અમે ઓળખ્યા નહોતા. ટેબલ મૂકીને જમાડ્યો, બોલો. ટેબલ મૂકીને તો જમાડ્યો, પણ 10,000 નું કવર એ આપ્યું. ભૂતગઢ સાહેબ કહેજો, ભૂરો કે આજ પહેલી વાર કપડાનો ખર્ચો નીકળ્યો. બોલો,
આમાં ગાળિયા નાખી દે માણા. આમાં આમાં અમુક અધિકારીને ખબર ન હોય ગામડા. અમે ગીરમાં નિશાળ, હવે ગીરમાં નિશાળ ને ઇન્સ્પેક્શન ગયું. હવે ત્યાં ગીરમાં તો કોઈ છોકરા કાંઈ ભણવા જાય નહીં હરખ્યા, પણ આ સંખ્યા દેખાડે નહીં તો નિહાળ વહી જાય. અને સાહેબ આવ્યા, સાહેબ આવ્યા એટલે આવડે આને ખબર હતી આ ઇન્સ્પેક્શન આવવાનું છે. એટલે જેટલા છોકરા જે ઓલા ગોવાળ ગાયું બાયું ચારતા હોય ને, એ ભેંસું ચારતા હોય, એ બધાને 10-10 રૂપિયા આપ્યા સાહેબે. કાલે 10-10 રૂપિયા બે જાઓ, આજે આજે નિશાળે બેસવાનું છે તમારે. તે બધા બેસી ગયા. હવે ગીરના માણા હાવ ભોળા, ઓલા સાહેબે થોડાક પ્રશ્નો પૂછ્યા. એ પ્રશ્નો પૂછ્યા ને એટલે છોકરાઓ કીધું કે સાહેબ પૂછવા પૂછવા નહીં, અમને તો 10-10 રૂપિયા આપ્યા ને એટલે બેઠા. બોલી ગયા છોકરા. હન સાહેબ આચાર્ય ઉપર ખીજાણા, આવી રીતે બેસાડો, આવી રીતે કરવાનું. એ કે સાહેબ સોરી, જવા ગયો નહીં, જે હોય ના આ ના ચાલે. ત્યારે ઓલાએ કીધું કે આચાર્ય તો એ આવે છે, મને 50 રૂપિયા આપ્યા છે. ત્યાં ઓલા સાહેબ, ઓલા સાહેબ આવી ગયા આચાર્ય. અને આચાર્ય કીધું કે સાહેબ આવો જમીએ, નિશાળામાં આપણે સરસ મજાનું જમવાનું રાખ્યું છે, જમાડ્યા સાહેબ, બધું બધું થઈ જાય ભગવાનની દયાથી. આમ જો એ બેસાડ્યા, બરોબર બેસાડી જમાડ્યા, જમાડીને 10,000 નું કવર આપ્યું સાહેબને. પછી રોડે મૂકવા ગયા. એ સાહેબને રોડે મૂકવા ગયા ને બસ આવી, બસમાં ચડતા ચડતા સાહેબે કીધું કે હારું છું, આ તો હું હતો એટલે 10 માં પચ્યું, હા શુક્લા સાહેબ આવ્યો તો હું થાત. લે આવી રીતે વૈશ્વમાંથી કોઈ ગોબો ઉપાડી ગયો અને બદનામ સરકાર થતી હોય છે. મારો કહેવાનો સૂરી છે, આમાં કરે કો ભોગવે કો, પણ જ્યાં બુદ્ધિનો વિષય હોય ત્યાં બુદ્ધિથી બીજાને તમે છેતરી શકો, બુદ્ધિથી તમે બીજાને ગાળિયો નાખી શકો, બુદ્ધિથી બીજાને પ્રાપ્ત ન કરી શકો. હે, એ દિલનો વિષય છે. એટલે એક કડી ગાય, અને મેં કીધું એમ કે મારે જે ફરમાઈશું જે અહીંયા આવી છે એ બધી હાસ્યની ફરમાઈશું મારે લેવાની છે. અને એમાંય અહીંયા વરઘોડિયા બેઠા છે. આ કાયદેસર વરઘોડિયા જ કહેવાય ને સરજી કાકા, 2 વર્ષ પહેલાં તમે જે આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. હો કોયલ બેઠી આંબલિયાની જૂના ગીતની મજા હતી. અત્યારે તો ગીતે વિયા ગયા હતા કે એવા ફેશનના ગીત આવ્યા, અને આપણી બહેનો જે ફેશનના ગીત ગાય આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજાને એક એક ઢીકો મારક્યો હોય તો હાર, કાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોવે. પણ એ બિચારો ક્યાં જાય માઇન્ડ બંધાણું હોય. જો કેવા ફેશનના ગીત બહેનો, કાકે આપને જ ખબર, તમે જૂના ગીતો બધા સાંભળ્યા છે. સાહેબ સાથે ઠોકીને કહું, વિશ્વાસથી કહું કે જેમ કોઈ વૈરાગનું ભજન સાંભળી જાય અને કોઈ માણસ સંસારનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જાય. સવજી કાકા એ સારું થયું વહેલા હેર નીકળી ગયા ભણતા ભણતા, નકર અત્યારે સ્વામીથી ના એ બેઠા હોત. બરોબર ને કાકા, કે ખોટી વાત છે? ગુરુકુળમાં ભણતા હતા અને કાકાને સાહેબ ભક્તિ અડી ગયેલી, પણ એણે વિચાર કર્યો કે એની કરતાં આની આ ઉર્જા છે, આનો આ પાવર છે એ સમાજમાં. પછી પાછા એ કાકા જરાય ખોટો નથી આ વાતમાં, હું ક્યાંક તમને સાંભળી ગયેલો છું આ વાત. એટલે આપણે જૂના ગીતો બધા, એટલે વાત એ કરતો સંન્યાસનું કોઈ વૈરાગનું ભજન સાંભળીને સંન્યાસને માર્ગે વયો જાય, પણ હું વિશ્વાસથી કહું કે એ સંન્યાસી આપણા ગામડામાં જૂના લગ્ન ગીત ગવાતા હોય અને ગીત સાંભળી જાય ને તો ફરીવાર સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય, એ આપણા ગીતો છે. પણ એમાં ફેશન આવી ગયા ને ત્યાં આખું એવા વિટામિન વગેરેના ગીત આવ્યા, જેમ કૂતરા ભાત વીખે એમ ગીત વીખી નાખ્યા. આમ બહેન ગાચે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના, મારા બાપનું શું જા ગીત કહેવાય? કાં તો લાંબા ઢાળે ઉપાડે, કોલેજમાં ભણતી એક કન્યા કુવારી, લે કોલેજમાં તારી ડોઈ કન્યા કુવારી જ ભણતી, કે ડોઈશું ન ભણવા જાચ્યું હોય. આ ગીત છે યાર. અરે કાકા મેં એક ગીત સાંભળ્યું, જો પેલા આપણે ગાડામાં બળદગાડામાં જાન જાતી ને, ધૂળ ઉડી હોય, ગળામાં ધૂળ આવી હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય, અને બરોબર તડક્યાનું, હવે દિવસે લગ્ન થયા એ તડક્યાના બધા મેકઅપ ઓગળ્યા હોય, હાડા મેકઅપ લીધા હોય, એ હવારમાં જ, કારણ કે ગામડામાં કે અરીસા હોય નહીં, હવારમાં જ અરીસામાં જોઈને નીકળ્યા હોય, પછી ઓગળીને બધું ક્યાંય ગયું કોઈએ જોયું ન હોય,
લાલી અહીંયા પગી હોય, મસ્યું અહીંયા પગી હોય, એનો ને એનો છોકરો કાખમાં હોય, રાજુ ના ત્યાં બાર રોમાલ. પણ છોકરાને એમ થાય કે આ આ આ આ ચંડી ક્યાંથી આવ્યા. હવે એ બધું મેકઅપ ગળામાં ગયો હોય, એ ગળા બેસી ગયા હોય, અને એ બૈંધ ગળે જે ફેશનના ગીત ગાઈને જે ભૂંડા લાગે, કહેતા હો તો એક કડી ગાઓ. આ એ અહીંયા હાથ રાખે ને પછી જ ગીત ઉપડે, કોને ખબર અહીંયા બટન ક્યાંક હોય. અને મેં ગીત હાંભળ્યું તમારે સામે રજૂ કરું, એવું ફેશનનું ગીત. ફૂલનો છે ગાજરો ને ગાજરામાં મોતી, ગાવને છોડ્યું ગાવ મારો હાથ દઈ ગયેલો છે ને, એટલે ગાચ્યું નથી પાસ્યું. માર ભાઈ ને ખબર નહોતી ગામડાની ગોતી, ફૂલ નો ગજરો ગજરામ મોતી, માર ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે આ માંડવા પક્ષના બેનો સાંભળી જાય, એ પછી મૂકે, એ હામું ગીત ઉપાડો. ફૂલાનો છે ગજારો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. અમારા ભૂરાની વાત હું કરી, પણ એક વાત મને યાદ આવી. લખો ભૂરાના પછી જે સંબંધ થયો, આ બધાને ખબર છે, હું હારે ગયેલો વ્યવહાર કરવા, એનો સંબંધ કરવા કાકા પાંત્રી કન્યાઓ ભૂરાય જોઈ, આ ફરમાય છે લઈ લો. 35 કન્યાઓ ભૂરાય જોઈ, 20 વર્ષ જોવામાં કાઢ નાખ્યા ભૂરાય. આ સમયમાં જોવામાં ન કઢાય નહીતર આપણે નીકળી જઈએ. શરૂઆતમાં ભૂરાનું આપેલું કે ગ્રેજ્યુએટ છોકરી જો છે, 5 વર્ષ કાઢ નાખ્યા, પછી એને ધોરણ ઘટાડ્યા, 12 પાસ હશે તો પણ ચાલ છે. 5 વર્ષ બીજા ગયા, એસએસસી ચાલશે. 2 વર્ષ બીજા ગયા તો ભૂરો શાળીએ પગ્યો. પછી છેલ્લે લખીને આપ્યું, અક્ષર જ્ઞાન અમે આપશું પણ જો છે. એમાં લગ્નની સિઝન, મા મહિનામાં એટલા બધા લગ્ન ને એટલી બધી ધબધબાટી, ઢોલ ને ડીજે ની વાગે, અને એવી સિઝનમાં એવા માહોલમાં ભૂરો મારી વાડી આવ્યો. ભૂરો આવીને મારી પાસે બેસી ગયો, ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું, આય ભૂરા આય પાછો તોતડો પોતે, હું આવે માયા ભાઈ થોલું ધોવાય તો થામો, અમે માંદા થઈ આવો, અમે જીવ થઈએ જીવ. પણ એમાં હું શું કરું, ઊંચું કલું એટલે માયા ભાઈ માલી આયલે જે ભણતા ને એના છોતલાવના લદન થાય, માયા ભાઈ બીજી પેઢી વહી ગઈ, હું હજી નાન્યા, કોકના ઢોલ વાગે તો મને એમ થાય કે મારા માથામાં કોક ધોકા માલે છે. પણ મેં કીધું ભૂરા એમાં હું તો શું કરું યાર, તમે બધે રખડતા, એટલે મમ્મી રખડીએ એટલે હું તારા બાપ તારા માગાલ જોવા નીકળીશ, તારા કાકાને કે મારા તાતાનું નામ લેતા નહીં મેલબાની તળીને, ને તેલ મદદ વયો દાહે આપલો, મારો તાતો જ હલામી માલા તે લે. એટલે મેં કીધું એને હલામી ન કહેવાય, મને તો એ જ કહેવાય ને, માલો સંબંધ કલવા મોટલો ને એનો તલીન હોય આવ્યો, એ તાતાના ઢલમાં હું ગલું કોઈ દી તમને લાદે, એ ઢલને માલા તાતાનું મેં પાણી નથી પીધું, ઢલનું પાણી નથી પીધું, માલો તાતો દગો દઈ દો. અરે મેં કીધું એ તારો વહેમ છે, કાકાનું બાકી હોય ને તારું કરી નાખવાની થોડું, ઠીક છે એ વહેવાલ છે આપણે નથી ના પાડતા, પણ તાતાનું નામ લેતા નહીં. હું તો તાર બાન કે તાર બાને કેટલો અરખ હોય, દીકરા પરણાવ મને કે જગત આખાની જનેતાને અલગ હોય, માલિમાને અલગ ન હોય, અડધું તો એને બગાડ્યું બધું માલું. હું જે કન્યા જોઈને આવું તો માલી માં ઘહી ના પાલ દે, એ તો નહીં જ મારા ઘરમાં એવી બાઈ તો નહીં જ. હું કહું તો એક કામ કર ને, તાર બા જેવી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વિવેક હોય, તારા બા જેવું મોઢું હોય, તારા બા જેવી હાઈટ હોય એવી પસંદ કર. મને કે તો મારા બાપા ના પાલે, કે મેં ધંધો તેલો એ તું તલતો નહીં, ડોકમાં એલું નાખીને લખલ જે દીકલા બાકી આ ધંધો તલતો નહીં,
હવે બોલો, હવે માલે આખા કુટુંબમાં હલગી ગયેલો માના તો એટલે તમારી પાસે આવ્યો. મેં કહ્યું એવું નથી, હું તારા કાકાને બોલાવું, અમે બે ભેગા થઈને કાંઈક કરી. તમારી રીતે તલવું હોય તો તલો, બાકી મારા કાકાને હું ન બોલાવું. માલો કાકો છે ને માયાભાઈ, તમને લાગે એ મારા લદન ન તલે, એ જેથી તેથી મારું કુટુંબ આખું ભેગું થઈને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું, મને કે લીલ લીલ લીલ. મેં એને કાકાને બોલાવ્યા, મેં તું શાંતિ રાખજે હું બોલાવું. એના કાકાને મેં બોલાવ્યા, પણ એના કાકાએ જ્યાં ભૂરાને જોયો ને ત્યાં કાકો ખીજાણો. ભૂરાને કે તું અહીંયા બેઠો. એ માથા તૂટ નહીં, મેં એનાથી ફોન તેલ્યો, માયો આયેલ માલો ભાઈ બનતે, હું તાલાથી લે નથી બેઠો, માયાભાઈના ફામે બેઠો હતો. એની વાલી છે, તાલા બાપની વાલી નથી આ. એટલે મેં કીધું બાધોમાં, બાધવાની વાત નથી માયાભાઈ, ચીધે ચીધા આવીને મને કે તું બેઠો તું બેઠો, એટલે તું તું સમજાત તાતો છો કે વાતું છે કાત. ઇતિહાસમાં જ કાકા કાકો કેવો હોય, હરિહી વાળા સામે જોઈ લે એને કાકો કહેવાય. માંગલા વાલો ભૂત હતો તોય પણ આવ્યો, હું જીવું તોય તું નથી પણ આવતો. હલહી વાલા એ ભૂત ને પણ આવ્યો, આને બદલી દો તાતો કહેવાય. તલો તો તે મેં બેન શાંત કર્યા, કહે છે. મેં કીધું આપણે ગમે એમ કરીને ભૂરાને આપણે ડાળે વળગાવવો છે. મને કે માયાભાઈ આમાં શું થાય, ઘણી વાર માણસ સમજે નહીં, ખરેખર આ ભૂરાની ભૂલ છે. અમે જ્યાં જોવા જાય, હું એને પાંચ જગ્યાએ ગયો છું મારી રીતે, એને એમ છોખું કે તું શાંતિ રાખજે, તારે નથી બોલવાનું, અને માળો મોઢ કૂદે આ બોલે ને એમાં બધું પૂરું થાય. વાતે હા છે ભૂરો તોતડો, હામા વાળા પૂછે કેમ છે અમારું મકાન, તા ભૂરો કે તલત તે હો, તો ઓલી દીકરી દુખણા લઈ લે, આવજે હો મારા બાપ, આવજે મારા ભાઈ. હવે ધીરે ધીરે જોવાનું ચાલુ થયેલું ને, ગામડામાં નહોતું નહીં જોવાનું, હવે તો ગામડામાં ચાલુ થયું. શરૂઆતમાં ગામડામાં જોવાનું ચાલુ થયું ને, એટલે એક છોકરો એક દીકરીને જોવા ગયો, એટલે દીકરીને બાપાએ કીધું જો રૂમમાં દીકરી બેઠી, જાઓ વાતચીત કરજો. અને દીકરી રૂમમાં બેઠી હતી, ત્યાં જ આ છોકરો ગયો, જેમ જોકમાં બકરું જાય એમ, તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ, આવો આવો ભાઈ. ઓલો ગભદીને બહાર નીકળી ગયો, એને બાપા કે કાં, કે બસ બાપા હાલો નીકળો પૂરું છું, કે કાં, તો મારે એક બેન વધી, તમારે એક દીકરી વધી, નો ફાવે ધંધો ન કરાય. અને એમાં જે હા તમે જોજો, પહેલી વાર છોકરી છોકરો જોવા ગયા હોય, એ એકલા બે બેઠા હોય, એની અમુક અગ્દી ત્રાહી નજરે જોજો, જોવાની બહુ મજા આવશે. પ્રથમ તાજો ડાયો એક જગ્યાએ જોવા ગયા ને, એટલે દીકરીને બાપાએ કીધું કે ભાઈ અમારે અમારી દીકરીને છે ને કોઈ ગરીબ છોકરો હોય ને એને આપી છે, એકદમ ગરીબ છોકરો હોય ને, હાવ નિર્વ્યસની ગરીબ. તો ઓલો જોવા આવ્યો હતો ને એ છોકરો સોફા ઉપર બેઠો હતો ને, જ્યાં હેઠો બેસી ગયો, એ કે આવો ગરીબ તક આવો હાવ તાજો નહીં. એટલે ખરેખર છોકરી છોકરો બે બેઠા હોય એ તમે જુઓ ને, એ તમને જોવાની મજા આવે, એવો ડાયોથી નામ બેઠો હોય. હા મેં એમ જ હોય, હા મેં તે કેવા ડાયા લાગે. એક જગ્યાએ છોકરો જોવા ગયો એટલે કીધું જો રૂમમાં બેઠા જાઓ, ત્યાં છોકરો ગયો અંદર, બેઠા બે નમસ્તે નમસ્તે કેમ છો મજા. છોકરાએ ધીમે ધીમે પૂછવાનું ચાલુ કર્યું, તાજા સુધરેલો હોય ને ચકલીને ચ બહુ બોલે, રસોઈ ફાવે છે? દીકરીને પૂછાય આવું રસોઈ ફાવે છે, છોકરાને પૂછાય ગાળું આવડે. દીકરીને પૂછ્યું આ છોકરાએ કે રચોઈ ફાવે છે? દીકરી કે હા ચૂપ ફાવે છે, આપ છે કયો એ, છતાં ચૂપ ફાવે છે. રોટલા રોટલી લાપસી શાક ખીચડી દાળ ભાત એટલું કહી દે ને, પછી માણસના પેટનો હોય તો આગળ ન પૂછાય, કારણ કે અઘરામાં અઘરી રસોઈ હોય તો એ કાકીને ખબર હોય કે લાપસી અને રોટલો. તમે બધી રસોઈ
ટીવીમાં જોઈને શીખી શકો, રસોઈ શોમાં જોઈને શીખી શકો, બુકમાંથી તમે શીખી શકો, પણ એક લાપસી ને એક રોટલો એ બે એવા છે કે વાંચવાથી ન શીખાય, એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે છે, અઘરું છે. એટલે આ દીકરી કીધું કે બધું ફાવે. અચ્છા, બાજરાના લોટનું શું થાય? બાજરાના લોટનું શું બને? એ કે રોટલા, પાપડ. અચ્છા, ઘઉંના લોટનું શું બને? રોટલી, લાપસી, શક્કરપારા, જે કંઈ બનતું હોય. અચ્છા, મકાઈના લોટનું શું બને? બોલી દીકરીને છું કે આ આ વ્યવહાર કરવા આવ્યો કે આને લોજ કરવીશ? હવે એને ખરેખર પાછું ફરી જવું જોઈએ, પણ આ પાછો ન ફર્યો. બરાબર, આનું શું બને? એટલે દીકરીએ કીધું મકાઈની લોટનું જે બનતું થયું. દીકરીનું મગજ તો જાતો હતો, પણ ડાયા બાપની દીકરી હતી ને, સાંભળતી હતી, જવાબ દેતી હતી. એમાં વળી ઓલો બોલ્યો, ચણાના લોટનું શું બને? બોલે કે તારા બાપનો દાડો બને. નહીં, એ નહોતી બોલે, એ તો હું બોલ્યો અત્યારે. એ નહોતી બોલે, એણે તો જે બનતું થયું એ બધું કીધું કે ચણાના લોટનું ફાફડાથી લઈ અને લાડવા સુધી બને. ચરચ, હવે ન્યાલી પાછો ફરી જાય ને તોય વાંધો નહીં, પણ આગળ વેચ્યો આ દોટ ડાયો. માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ એટલે કે મહેમાન એટલે કે અતિથિ એ આવ્યા હોય તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે પાણી પાવ, જમવાનો સમય હોય તો જમાડું, ચાનો સમય હોય તો ચા પાવ. માની લ્યો જમવાનો સમય છે તો તમે શું કરો? કે જમાડું. આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? ઘાય ઘા દળી નાખો. આપણા ઘરમાં બાજરો જ ન હોય તો તમે શું કરો? પાડોશી પાસેથી ઊંચીનો લઈ લો. પાડોશી સાથે સંબંધ ન હોય તો તમે શું કરો? દીકરી કે હું વેચાતો લઈ આવું, દુકાનેથી વેચાતો, તમને મહેમાનને ખબર ન પડે એમ પાછલા દરવાજેથી નીકળી અને વેચાતો લઈ આવું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? કે મારા ઘરેણા વેચી નાખું, પણ ખાનદાન બાપની દીકરી છું, મારા ઘરેથી અતિથિને હમણાં ન જવા દઉં. તમારા ડોકમાં એક પણ ઘરેણું ન હોય તો તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું, આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કાંઈ ન હોય તો તમે શું કરો? બોલી કે ઉભી થાય, ઉઠ ઉઠ, લુખા, તારા ઘરમાં લોટ ન હોય, તારા પડોહારે હારા સંબંધ ન હોય, તારા ઘરમાં ફૂટી કોડી ન હોય, મારા માથે ઘરેણું ન રહેવા દે, અને ઠીકરાના વાસણ સિવાય તારા ઘરમાં ન હોય મારે હું યારું પકડવા? નીકળ લુખા. બાવડે પકડીને બહાર કાઢ્યો અને એને બાપાને કીધું, પહેલા બાયોડેટા જોયા વગર કોઈને ગડવા દેતા નહીં, લુખા ચું કહે ચું, તારા બાપના સાઈજા લઉં ઊભી ઊભી. એટલે ભૂરાને અમે સમજાય. એટલે એને કાકાએ કીધું કે માયા ભાઈ, આ આ જ્યાં જાય ને આ બોલે ને આ બધું બગડે. એના કાકા ખીજાણા, હું બોલું એટલે બદલે બધું એમ, હું બોલું માલો થબન તલવાનો, માલે નહીં બોલવાનું. એના કાકા કે તું બોલ ને એટલે જ બગડે, તું તોતડો છો. તોતડો કીધું, મગજ જો હોય એવો ન કહેવાય, હું તોતલો તો એટલે સંબંધ નતા તો એમ, તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો એટલે સંબંધ નથી થતો, બાકી તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાલીનો છોતલો તો ગમે ત્યાં દાદા વળગી ગયો હોત. તમે તમે ચાયકલ આ પંખા વગરની ચાયતલું આકો લુખાવ, તમારી ઘેલે ઊંધેલા ગલા પાંખ આવી ગયા. પાછો કાકા ને ખીજાણ. એટલે મેં પાછા બેન શાંત કર્યા, મેં કીધું ભાઈ હશે, તું શાંતિ રાખ અને એક કામ કરી ભૂરા, તું શાંતિ રાખ, હવે મને અંતર કાકાને વાત કરવા દે. મેં કહ્યું તમે બે ઝઘડોમાં આપણે ગમે એમ કરીને ભૂરાને ડાળે વળગાવો છે. એટલે એને કાકાએ કીધું કે માયા ભાઈ એક જગ્યાએ ફોન આવ્યો છે જોવા જવાનું, પણ મેં હમણાં કીધું કે અમે પછી આવશું પછી આવશું, કારણ કે આને લઈને મારે જવું કેમ? એક તો એ મારે અરે ગાળ્યા ગાળ્યા આવે છે. મેં કીધું હું આવું આરે તભું તો કે તો થાય, તમે માયા ભાઈ આવો ને તો તો 100% પતી દામ. મેં કીધું જો ભૂરા શેલી ટ્રાય, આ વખતે ન થાય એટલે આપણે તને શિવરાત્રિના મેળા સિવાય અમારે મળવાનું થતું નથી. ફોન કર્યો ને આને, અમે જોવા આવીએ છીએ, માયાભાઈ હારે આવે છે, એ ઘરના લોકો રાજી થઈ ગયા, ગામમાં બધે કહી દીધું કે અમારી ઘરે માયાભાઈ આવે છે ભૂરાનું જોવા. એ ગામમાં ગયા એટલે ટ્રાફિક ને ઓલાને વાવા થઈ ગઈ, ફલાણા ભાઈની ઘરે આવ્યા અને અમે ગયા ત્યાં અને ભૂરાને કીધું રસ્તે મેં કે ભૂરિયા બોલવાનું થાય તો અંગ્રેજી સિવાય બોલતો નહીં, એને તલી પલવી જોવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે તે? મેં કીધું મને આવડે એવું તને શીખવાડી દઉં. તારે એમ લાગે ને કે બહુ તલત નહીં ગુડ બલાબલ છે,
ઓકે, બલાબેલનું દીકરું નહીં થવાનું, બલાબેલ નહીં, ઓકે. હા પાડ્યું અહીંયા યસ, ના પાડ્યું અહીંયા નો, બસ મેં કીધું એટલું જ બોલવાનું. મને કે ઓકે બસ તાર. અને ભૂરિયા શેલી ટ્રાય બેઠા, અમે ગયા અહીંયા કાકા બન્યું એવું, દીકરી ટ્રેમાં પાણી લઈને પાણી પાવા આવી તો ભૂરિયો મળ્યો મને કોણી મારવા. મને કે પાકું પાકું, મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો નથી આવ્યો. તો ભૂરો મને કહે આ તો તમે છેલ્લી તલાઈનું કીધું હતું ને એટલે ઉતાવળો થઈ ગયો. પણ માયાભાઈ મને આનંદ આવ્યો, એ જેના તામવાળા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મેં રૂમાલ આપ્યો, મોઢું લૂસી લે ખોલ્યો લાડુ પાડીમાં. દીકરા દીકરીના બાપે પૂછ્યું રસ્તે ક્યાંય તકલીફ નથી પડી ને? તા ભૂરો કે ના. શું તમારો પરિવાર? ઓકે. અમારું મકાન? ગુડ. ચા પાણી પીશો? યસ. અમાવાળા ગોથું ખાઈ ગયા, ક્યાં બાત હૈ, પૂછી એનો જવાબ. અને અમી પાસે બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરાવીને લઈ ગયેલા ભૂરિયાને. 22 વર્ષનો લાગે, અંગ્રેજી સિવાય કા નહીં. દીકરીનો બાપ રાજી થઈ ગયો, ક્યાં બાત હૈ, પૂછી એનો જવાબ, મોઢામાં જીભ નહીં છોકરાને. અને પાછો અંગ્રેજી સિવાય ઘા ન કરતો. માયાભાઈનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. ન્યાય શેલી ટ્રાય હતી. ભાઈ ભૂરી આવ્યા પણ 140 કિલોનો દાગીનો, અને ત્રણ ભેહું ભેગી કરો એવો વાન. અને આમ આમ હાલતા આવતા હતા ને તો અભરાઈ ઉપર વાસણ ખખડતા હતા, ધમમ ધમમ. હાઈટ 4.5 ફૂટની. હવે એ કેટલું કેવું કેવો પૂછ્યું હોય છે. અને એક હાથમાં આગળ જે આપણે આપણી જે કીટલી આવી ને રજવાળી, બસ એ કીટલી હતી, મને યાદ આવ્યું. એવી જ કીટલી લઈને ભૂરી આવી, બોલાવો આપણી ભૂરીને. ભૂરી આવી કીટલી હાથમાં, હાથમાં રકાબીનો ખડકલો. જાણે ખપર ભગવા જોગળી નીકળી હોય. આજે કીટલી હોય ને આ રજવાળી કીટલી, કાંઈ એને ગરમ પાણી કરીને નાળસામાંથી બેનો અંદર બહાર ધોતા હોય, પણ આ નાળસું ન ધોવે ઘણા, નકર એમાં કાથીની દોરી નાખીને આમ કાઢ નાખવું જોઈએ, અથવા ગરમ પાણી ભરીને એમાં એક બે વાર કાઢ નાખવું જોઈએ. અમુકની ઘીરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈ ને ભાઈ, તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ઘોડે મોઢું ફેર્યું હોય એમના પાસે, આપણે કે લેચો. અને આપણે વિવેક કરીએ ને, ભાઈને પહેલાં આપો, ભાઈને પહેલાં આપો. આપણે કોઈ ચા આપે તો આપણે કહે ને ભાઈને પહેલાં આપો, એ એ કાંઈ વિવેક નથી. ઓલા નાળસામાં જે હોય ને ભાઈમાં પહેલાં વયું જાય. એટલે આમ જાય ભૂરી આવી, અને ભૂરાને મેં કોણી મારી, જોઈ લે ભૂરા જો બા આવ્યા. તો ભૂરો મને કે ભાગું તો મારી ભૂમિકા લાજે, બ્યુટી પાર્લર ને રામદેવ બાબાનો બેનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો મતી જાઓ, હવે પાછા ન પલાય, હવે તો મંદાન માંજ્યા માંજ્યા. અમે બસ બસ શાંતિ આવો, હું આપો ભૂરાને ચા આપો. પહેલી જ રકાબી ભૂરાને પકડાવી, ભેગી કીડી આવી. હવે કીડી ભૂરો જોઈ ગયો એટલે કીડી કાઢવા આમ આંગળી નાખે, હવે કીડી તળી આવી જાય, ચા ગરમ, અને ભૂરો આમ આમ કરે. કાકા આમાં તમને નહીં ખબર પડે, આ તમારો મુદ્દો જ નથી કાકા. આમ અમુક અમુક દાંત કાઢે એ મને ખબર પડી ગઈ કોને આવી ટેવ છે. મારા ગ્લાસ હાથમાં લઈ દઉં, ધરતી આમ ધરે લે, પછી પીવાનું ચાલુ કરે ઘણા. આ ટેવ કાકાને ખરી, ભૂરાન કાકાને આ ટેવ ખરી. એટલે કાકા ઉતાવળા થઈ જાય કે મારો દીકરો આમ આમ શું કરે, ત્યાં સતું કરે નહીં અહીંયા. અને કાકે કોણી મારી કે હું આમ આમ કરસ પીઝા. હવે ચાની અંદર કીડી, એ અંગ્રેજી તો મને નથી આવડતું, ભૂરાને ક્યાંથી આવડતું. એટલે ભૂરે બિચારે સાહેબ અધી સાહેબ ભૂરાએ ઈશારો કર્યો. એટલે કાકા કે હજી જોવે, એટલે કે આમાં જો એમ કીડી દેખાડતો નથી પીવી. એનો કાકો કે હું શું કરે, મોઢા માલી ભેહીને ભહવાનું કીધું ને 1.5 કલાક થાય ડમડમો સડેલો ને ભૂરો ભેહો, એ તાલીમાં તીલી તે તીલી
પેલા બોલવાની ના પાલે પાતા કે બહેને આ તીલી વાલી તાપી વાય ધાધલતાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે તા કન્યાની મા બોલી ધોધું તું એવું ધલી ગયું જો તા કન્યાનો બાપ બોલ્યો તો થોકો ફલાય ત્યાં હવે એ ભૂરાના લગ્ન લીધા સાહેબ હવારમાં જાન જાય રાતે મને ભૂરાએ બોલાવ્યો મને કે ધ્યાનમાં આવવાનું થયો અરે મેં તૈયાર છીએ ભાઈ આપણે ત્યાં તેથી જ બોલી હતી હું જાનમાં આવી એમ હું જાનમાં આવી એ તો બલાબેલ મને કે તમે હેમ આવતો તેથી આપણી પાસે કાકા એવી કાંઈ ફેર નહીં મેં કીધું તું જે તાર બાપાએ જે ગાડી વાહન બાંધ્યું હોય એમાં ભેગા જ બેસી જાઉં માલા બાપાએ થતાલો બાંધ્યો એ થતાલામાં દમ ફલ્યું જે રેતીના તામમાં હું ભેદો જે રેતી ભલવા ધાવતું એ જ છેતનું દમ ફલ્યું બાંધ્યું એટલે મને કે જાનને ઉલાળવા નાતવાની છે મોતલ જોચે મોટરનું કીધું હવે મા મહિનો સાહેબ ક્યાંય ગાડીઓ મળે નહીં કરવું મેં કીધું કાંઈક કરીએ લે ને પણ ક્યાંય મોટર મળી નહીં ટ્રાવેલવાળા જેટલા હતા અને પૂછ્યું ફોર વ્હીલ મળી જ નહીં પછી સાહેબ રાજ્ય સિવિલ હોસ્પિટલમાં ફોન કર્યો મેં કહ્યું કાલનો દે એમ્બ્યુલન્સ જોવે અરે મને કે માય ભાઈ એમ્બ્યુલન્સ શું કર્યું જાનમાં લઈ જાવી અરે મને કે જાનમાં થોડી લઈ જવાય એ થોડું સારું લાગે અરે મેં કીધું તો એ તમે છોડો ને બધું અરે મને કે લાલ ચોકડી હોસ્પિટલના નામ લખેલા હોય મેં કીધું એની માથે તમે લાલ પીલા કાગળ નાખી દેશું ભૂરાનો બી લગાડીશું ભૂરીનો બી લગાડીશું મોટું દિલ દોરશું એ બધું ઠકાઈ જાય એ ચિંતા છોડો અમને ગાડી આપો મને કે લઈ જાઓ અમે ગાડી લઈ ગયા રાતે એક વાગ્યા લાવ્યા અને હણગારવા મૂકી દીધી પણ સાહેબ થેલું એ કાકા એમ્બ્યુલન્સને બદલે સબ વાહિની આવી ગયેલી પણ એ રાતે અમે જોયું ને એ તો ઠાકી દીધું અને ભૂરીઓ એવો રાજી છો ભલે અને મોટી મોતલ લાવ્યા હો આમાં મારા બા ને મારા કાકી ને બધા આંબી જાય એટલે આગલી સીટમાં કેબિનમાં હું ને ભૂરો અમે આગળ ખડકાણા વાહે બધી જાનડીયું બેસી ગઈ પાછલો દરવાજો ખોલ્યો ત્રણ ટ્રે વશમાં બેસી શકાય બે સાઈડે બેસી શકાય એ જાન ઉપડી એ જાન તો કાકા ઉપડી પણ બેન્યું કેવું અડધે પગે તા ભૂરો શું કે એ ટેપ બેપ ચેકે નહીં હવે એમાં ટેપ હોય પણ ગીત બીજા ન હોય હવે જો હવે મારી દિશા કેવી થઈ ટેપે સાંભળવાનું ને ઓલી દીકરીઓ ગીત ગાચ્યું છું એ સાંભળવાનું બે ભેગું થઈ ગયું હવે તમે જોજો દીકરીઓ ગીત ગાતી હતી કોયલ બેઠી આંબલિયાની ડાલે એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગડે એ માણરાજ તા ઓલું ટેપ હે રામ હે રામ ઓશીલા વિરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દે તું હી માતા તું હી પિતા હે ઓશીલા વિરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણ દે તું હી હે સબ કરા સાહેબ આમણામાં અમારું ધામસડું પોગ્યું અરે મેં ભૂરિયા કરી ફાય પણ ભૂરો કોઈ દેવું કાંઈ આવું ગીત નહીં એને બિશાને ખબર નહીં પણ જ્યાં વેવાયના માંડવે કાકા અમે આવીને ઊભા રહ્યા ને એ વેવાઈએ અમારી ગાડી જોઈ ટેપ વાગતા થાય બંધ ગીત ગવાતા થાય બંધ ને હોપો ઢોલ વાગતા બંધ થઈ ગયા હોપો પડી ગયો તો ભૂલો મને કે કેમ બધા ચપલક થઈ ગયા તારું આગમન બેટા પણ મને થયું કે ગોટાળો થયો હું જેવો ગાડી હેઠે ઉતર્યો ને જોયું ત્યાં ખબર પડી ત્યાં અમે કાકા પગ્યા ને તો હણગાર ઉડી ગયેલો અને સબ વાહિની સોખી દેખાતી થઈ આવ અને એ માંડવા સામે ઉભી રહી ને હા સડી ગયા હું દોડીને ગયો અહીંયા એટલે દીકરીના બાપાને મળ્યો મેં કેમ આ બધું બન છું મને કે માય ભાઈ નક્કી અમારા કુટુંબમાં કોક ગુજરી ગયું અરે મેં કીધું કોણે મને કે આ સામે ગાડી ઘરે આવી અરે મેં ગાડી જોઈને બેન કર્યું મને કે હા અરે ગાંડા થાવમાં ભૂરો આવ્યો આમાં
મેં કીધું અગાઉ મરી ગયો. હવે મંગળ એના પૂરા થયા, વિદાય વખત આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય લેતું હોય એટલે કુટુંબને રોતું હોય ને, એ રોતા રોતા મળતી હતી દીકરી, રડતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય માડે હોય બાપા. મેં કોણી મારી કે એય તારે વાર છે, મેં કીધું છુપ, આ ઘોડાના નહવારના બેના કપાય, તારે ન રોવાય. તારી ભાભી મને કે કેટલી રોવે, મેં તારીમાં હા હારે જાય ન રોવે, હગી માને હગા બાપને મૂકીને તારે હાલી નીકળે તો રડે નહીં. મને કે એ જ વાતનો મને રોવું આવે, જે હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. આ માઇન્ડ બાઇન્ડ પૂરું કર્યું. એક એક જમાઈએ લગ્ન પછી 15 દિવસે એની સાસુને ફોન કર્યો, જમાઈએ 15 દિવસ પછી ફોન કર્યો, હાલો મોમ. હા કુમાર. જમાઈ રોવા મળ્યો, મોમ મોમ જય શ્રી કૃષ્ણ. કે પણ કુમાર શું કામ રડો? મોમ કુમાર પ્લીઝ કુમાર, હવે રડો તો મારા સોગંદ છે, કયો તો ખરા. મોમ અમે વિદાય લેતા હતા જાનની ત્યારે તમે કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, ત્યારે તું એમ સમજતો હતો કે તમે એમ કહેતા હશો મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દિવસ પછી ખબર પડી આજ તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. આશાની વાતો છે સાહેબ, બાકી પરિવાર પરિવાર હોય છે, એમાં હાવ હાચું કહું. દીકરીનું સર્જન કરીને પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા સાહેબ. હાથ દીકરા હોય પણ જે પરિવારમાં દીકરી ન હોય ને, એ હાથ દીકરાનો બાપ ભલે હોય પણ ઘરમાં એક દીકરી ન હોય ને તો એ બાપ કહેવાને લાયક નથી. દીકરી બાપ બનાવી દે છે, દીકરી પાત્ર એવું છે. એનો એક મારે તમને પ્રસંગ કહેવો છે, કારણ કે જે જે વસ્તુ આ દેશનો સંસ્કાર છે, આપણા પરિવારના એક એક સભ્યો તમે લઈ લ્યો. હું તો ઘણી વાર કહેતો હોઉં કે જે બાળક ભાગશાળી છે, જેને દાદાના ખોળામાં રમવા મળે છે, ઘણી વાર બોલ્યો છું, એ દીકરાની વહુ ભાગશાળી છે, સાસુના પાલવમાં એને મોટું થતા આવડે, એ પરિવાર ભાગશાળી છે કે એને કોક ટોકવા વાળું છે, અને એ પરિવાર ભાગશાળી છે, એ પુત્ર ભાગશાળી છે કે જેને હું આમ હાલીશ તો મને ઠપકો મળશે. આ જે ભય હોય ને, એ મિત્ર કોઈ દિવસ તકલીફમાં ન આવી શકે, ભલે એને ઠપકો ન મળે, પણ આજે જેના એ આદર જે છે, જ્યાં આવકાર જે છે, જ્યાં લાગણી છે, એ કોઈ દી તકલીફમાં ન આવે. બાકી તો જેને નાથ મોરડા કાઢી જ નાખ્યા. એક જગ્યાએ અમારો સાહેબ આપણો સરકારી કાર્યક્રમ હોય ને, દીકરી દેવો ભવ, બેટી પડાવો બેટી ભણાવો, બરાબર એ કાર્યક્રમ હતો. એટલે અમારે કારણ કે આપણો સરકારી રેડિંગ એ પાછા મોકલવાના હોય, એટલે અમે 15-15 મિનિટે પાછા ત્યાં આવી આવી, દીકરો મિત્રો દીકરી વાલનો દરિયો છે, એવું 10-15 વાર બોલી ગયો, દીકરી વાલનો દરિયો છે. ત્યાં એક છોકરો ઊભો છે, મને કે બસ હો હવે કા, મને કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છીએ, બોલો હવે હવે આનું કરવું. મેં કીધું કરી પારે, પણ નહીં, આ હકીકત છે સાહેબ. હું કાયમ એક વાત કરું છું કે આ દેશનો પુરુષ અને આ દેશની સ્ત્રી, એમાં આ દેશની ધરોહરની જવાબદારી કોઈ પાસે હોય તો કેવલ ને કેવલ આ દેશની સ્ત્રી પાસે છે, આ દેશની મા પાસે છે. આપણો પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી મા છે. સાહેબ મારા દરેક કાર્યક્રમની શરૂઆત તમે અત્યારે જોયું હશે કે હું શરૂ કરું ને એટલે આમ કરું, આમ આનાથી હું ચાલુ કરું. મને મારું ઘોડિયું યાદ આવે, પહેલો વહેલો શબ્દ આપણે બોલતા શીખ્યા છીએ એનું નામ છે હા.
આપણી માએ ઘોડિયામાં નાખી અને પહેલું વહેલું એ માં છે ને એ આપણને હાલરડામાં બીજું ગીત આવડે કે ના આવડે પણ શરૂઆત તો થાય હા 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 અને બાકી મુઠી ઉઠી ઉઠીને હૂતું હોય અને એ હારું હોય ત્રિસત્ય હા 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 માં એ કહેવા માગે કે દીકરા જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક રહેજે નકારાત્મક ન બનતો તારું જીવન પોઝિટિવ રાખજે હકારાત્મક રહેજે બીજાને સ્વીકારજે અને એ જે હકારાત્મક જે શબ્દ છે જે માણસમાં આવી જાય એટલે પેલો ગુરુ આપણી માં છે અને પછી આપણો સદગુરુ છે પણ માં અને સદગુરુમાં ફરક એટલો છે માં કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે અને જેના દીકરાએ કુખના જ્ઞાન લીધા હોય ને એના દીકરા સારા કાર્ય અને સારા કાર્યમાં હાજરી આપી શકે એ સત્ય વત્સે નરું સત્ય છે એટલે એક નાનો પ્રસંગ કહી પછી આપણે આ વાતો વાતોમાં કેમ સમય વ્યો જાય ખબર ન રહે અને આનંદ છે ને આનંદ ભગવાનનું રૂપ છે કાકા હસમુખ થયો છે મોટા પુરુષ મોટા માણસો છે એ બધા હસ્યા વગર રહી ન શકે નકર મોટા જ ન થઈ શકે મીંઢાનું કામ જ નથી ખરેખર અમુકને અરે અમારા અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને એટલે એ આમાં જામ એટલા બધા નકર તેવું કંઈ વીઆઈપી જેવું હોય નહીં આમાં પણ અમુક ઢોંગ કરે અમે વીઆઈપી છીએ એમ હો સાહેબ બહુ હસત એટલે કરે અને અમુકને તો બેનું એવા દબી દીધા દાંતે ન કાઢી શકતા દાંત કાઢે તો કોણી મારે હું કરો છો હું તાં તાં દાંત કાઢો સૌજી કાકા દાંત કાઢે લે હસવું એ પણ પરમાત્માની કૃપા એ તો જ હસી શકાય એટલે હું કાયમ એક દુહકો ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સોગો નકામો સૂર્ય વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી અને પૈસા વગરનું પાકીટ નકામું ઈ વગરનું ઘર નકામું ઘણા વાંઢા આપણને કે આવી જાઓ અમારી ઘરે તારી ઘરે હું તો પહેલું ધોવા આવું અમારે તું સુલામાં હાવણીઓ મૂકીને બેઠેલો છું જીવન ક્યાંથી ચાલુ કરવું ને ક્યાં પૂરું કરવું અને ત્રીજી વાત કોની ભેગું રહેવું હું આપણે તમારા નરેશભાઈના ફોન આવે આપણો કંઈક કાર્યક્રમ આવ્યો તો ખરેખર હું આ જેટલા મિત્રો છે એ બધાને હું પ્રેમ બહુ કરું એને હું કહું કે તમે ભાગશાળી છો તમે નોકરી તો ગમે એમાં કરત પણ તમને જે આવા માણસ સાથે તમને નોકરી કરવાનો અવસર મળે ને એ મોટામાં મોટી જીવનની વાત છે સર આગળાવાળા ભાઈ વિડીયોવાળા ભાઈ એ મને કહેતા મને કહું એટલા વર્ષથી સૌજી કાકા સાથે માણા ગૌરવ લે અમુકને આયરે નીકળો ને તો માણા ઉધાર ન દેતા ને એ દેવા મળે અમુક આયરે નીકળો ને તો બાકી હોય ઉઘરાણી મળે કરો હવે દેજો તમારે હાલ્યું ફરી કાંઈક એક જણો તો ઊભી બજારે નીકળ્યો છે કોઈ મરદનો દીકરો મને 500 રૂપિયા ઉછીના આપે કોકે કીધું થોડોક આગળ વ્યો તો કોક આપશે જે જીવનમાં લાગણી અને ભાવ ન સમજી શકે એવી વ્યક્તિ સાથે રહેવું નહીં જ્યાં લાગણી હોય જ્યાં ભાવ હોય એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ એક નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું દીકરી જેવું પાત્ર હમણાં એક દિવાળી ઉપર એક દીકરીનો વિડીયો આવ્યો હતો નાની એવી દીકરી હતી ઘર સાફ થતા હોય ને બધું દિવાળી ઉપર એટલે દીકરીએ કીધું મહેરબાની કરીને કોઈ દીકરીઓ ઘર સાફ કરતું નહીં બા એમ કહે છે કે તું મોટી થઈને પારક્યા ઘેરે આવી જાય અને હાહુ પાસે એમ કહે તું પારક્યા ઘેરે લઈ આવીશું હવે આપણું ઘર ગણવું હું એને કહેતા સાફ જ ન કરવા લે એમ કરીને એણે એક કોમેન્ટ કરી હતી પણ વાત સાચી છે એક જ પાત્ર એવું છે નિસ્વાર્થ છે એટલે કોઈ સ્વાર્થ નથી 18 વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થતી હોય સૌજી કાકા અમે અહીંયા આવીએ ને તો પાણી માગ્યું તો દૂધ આવતું હોય પણ 10 દી રોકાઈ તો 11મા દિવસે તેમ થાય કે હાલો ઘેરે વૈયા જઈએ તો સાંભળી લેજો જે દીકરી બાપના આંગણામાં જમવામાં પોતાનો નખ ન બગાડ્યો હોય એવી લાડપોડથી ઉસરીને મોટી થતી હોય એવી દીકરીઓને ભારત વર્ષમાં આપણા ગુજરાતમાં સુખી સંપન્ન બાપની દીકરી હોય અને હારે ગયા પછી સાહેબ મેં ખાળિયા ખોદતા જોયેલું છે પણ એ દીકરીએ કોઈ દી એના બાપને નથી કીધું કે અમે દુઃખી છીએ આ જે ગરિમા જે છે ને એ દીકરીઓની છે ને એનો એક નાનો પ્રસંગ લઉં ગામડું ગામ દોનો દંપતી રહે
એની ઘરે એક દીકરીનો જન્મ થયો. દીકરી 7-8 મહિનાની થઈ ને હજી માંડ માંડ પાપા પગલે ગોઠણિયા ફરે હાલતા શીખી દીકરી. એમાં માને મોટી બીમારી થઈ, એની માનું મૃત્યુ થયું. હવે પુરુષ દીકરીનો બાપ, બાપ મટીને મા બન્યો છે. ગામના કુવા ગાળી ગાળીને પોતાની પેટીઓ રળે અને દીકરીને લાડપોટથી ઉછેરીને મોટી કરી. બાબે એક વરાની દીકરી થઈ, સારું ઠેકાણું જોઈ એ દીકરીના સાહેબ સંબંધ થયો, એના લગ્ન લીધા. હવે શબ્દ પકડી રાખજો, આનો એન્ડ છેલ્લે આવશે. વાત વચ્ચે મુકાણી તો આખી વાતનો સાર નીકળી જશે. છે તો 2 જ મિનિટની વાત સાહેબ, પણ એ 2 મિનિટની વાત આપણા જીવનને કંઈક ડોક્યું કરી જાય. માં જાનકીની વાત હમણાં કરી, એ છે 1 મિનિટની વાત, પણ એ ભવો ભવનું બંધન કરાવી દે છે આપણને. આખા ગામની મેન સ્વિચ તો એક જ જગ્યાએ હોય, પણ એક જ મેન સ્વિચ ચડે ને આખા ગામને પ્રકાશિત કરી દેતું હોય. હું સમજુ છું કે આપણે હસવા માટે ભેગા એક આશા લઈને આવ્યા હોય, પણ વચ્ચે વચ્ચે આવી વાત કરવાનું, આ ન કરું તો એક હું નગુણો ગણાવું. પીડા વગર પ્રેમ ન થાય. હસી શકાય એ હાસ્ય રસ છે, નવરસમાંનો એક હાસ્ય રસ છે, અતિ અદ્ભુત છે. પણ કહેવાય ગયો, તમામ રસનો કોઈ બાપ હોય ને તે કરુણ રસ છે. આપણી આંખ ભીની ન થાય ને તો દાંત કાઢવાનો અધિકાર નથી રહેતો. સરજી કાકાના અમુક વિડીયા મેં જોયા છે, એવા નાના માણસોને મળતા હોય તો એને આંખ ભીની થતી હોય છે. જે બીજાના દુઃખમાં દુઃખ થતા આવડે ને, બીજાના દુઃખને સુખી કરવાની પછી જેનામાં તાકાત આવે ને, પછી ઈશ્વર એને કોઈ દી દુઃખ ના આપી શકે. ઓલું ક્રાંતિનું ગીત છે આપણું, ખબર ને, જીન આંખો મેં પાણી ન હો એને આંખો કો હસના ક્યાં. જેની અંદર દયા ન હોય, જે દિલમાં દયાને સ્થાન નથી, ને વાત ન કર દિલ ખોલીને, પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. દીકરીના લગ્ન લીધા કાકા, લગ્નની 5-7 દિવસની વાર, અને દીકરીનો બાપ રાતે વાળું કરવા બેઠો છે. દીકરી ને દીકરીનો બાપ 2 જ ઘરમાં છે. ઝીણો ઝીણો દીવો જે છે એ આ 2નો સાક્ષી છે. વાળું કરી, ભોજન કરી, બાપ બેઠો છે, દીકરીને બોલાવે છે, બેટા આ મારી બાજુ બેસ. દીકરી દીકરી બાજુમાં બેઠી. બેટા કાલે હું તારા કરિયાવરનો સામાન લેવા માટે શહેરમાં જાઉં છું, તારે કાંઈ મગાવવું છે? ના બાપુજી. અને આડા હાથ કરે ને એને દીકરી કહેવાય. ના બાપુજી, મારે ખાઈ નથી જોતું. તમે એવું કુટુંબ મારા માટે ગોત્યું છે, અને તમારા સંસ્કાર જે છે ને એ જ મારો કરિયાવર છે બાપુજી. હા બેટા, હું સમજુ છું, પણ આપણે રિવાજ પ્રમાણે કાંઈક તો લઈ જવું પડે ને બેટા. આજ તારી માં જીવતી હોત તો મારે ચિંતા ન હોત, કારણ કે આ બૈરાવનો વિષય છે બેટા. અને કાલ મને ખબર ન હોય ને કાંઈક વસ્તુની ખામી રહી જાય, અને કાલ તારો કરિયાવર પથરાય અને કોઈ તને મેણું મારે, તને દુઃખ થાય, એ પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવવું હોય એ મગાવી લે. તો બાપુજી એક કામ કરજો. બોલો ને બેટા, મારા માટે વાસણ લાવો લે. હા, એ વાસણ ઉપર નામ લખવું પડે ને બાપુજી. કે હા, તમારું નામ ન લખતા, મારા સસરાનું નામ ન લખતા, મારા પતિનું નામ ન લખતા, કેવલ મારી એકલીનું નામ લખજો. બાપ સમજી ગયો. વાહ દીકરી, ધન્ય છે બેટા. લગ્ન લેવાના, સોરી, જાન આવી ગઈ, દીકરી પરણીને ગઈ. કાકા ફેરા ફરતા હોય ને ત્યાં સુધી બધા કિલોલ કરતા હોય, પણ જ્યાં દીકરીનો વિદાય આવે ને, અનુભવ્યું છે કહું, તેથી ગામના પાદરના ઝાડવામાં પવન થંભી ગયો હોય. શું કામ?
જેટલી બાપ હારે દીકરી રમી હોય ને એટલી જાડવા હારે રમેલી હોય ત્યારે જાડવાને પ્રેમ થયો હોય, પ્રકૃતિને પ્રેમ થાય. આ તમે જે જળ કરી રહ્યા છો, જળ ઉત્સવ, જળ તમને પ્રેમ કરે છે. જળ હારે તમે ક્રીડા કરો છો, જળ તમને ડૂબવા ન દે. પ્રકૃતિ પ્રેમ કરે, હા. વૃક્ષ પ્રેમ કરે, હા. અખતરો કરજો બાપ, રોજ તમે તુલસીના ક્યારે જળ ચડાવજો, રોજ ચડાવો ને જળ, પછી ક્યારેક તુલસી પાસે ઉભા રહેજો. અને તુલસી જો થોડાક તમારી બાજુ નો નમે ને તો માયો આયર ગાવાનું બેન કરી દઈશ. ભલામણ અનુભવેલી વાત કરું, એટલું નહીં, વચ્ચે યાદ આવ્યું એટલે કહું, વચ્ચે એક દાખલો દઉં. બાપુ, આપણે સમજી ભાઈ જોયું છે, આપણા ગામડામાં આપણે ઓળકોળ આપણું ઝાડ ઉપર રમતા હોય, એક બાળક રોજ ઝાડે રે રમવા આવે, ડાળીએ ટીંગાય, હિંચકા ખાય. સમય જતા એ છોકરો આવતો બંધ થયો. કાંઠાળ વિસ્તારનું ગામ, દરિયાકાંઠાનું ગામ, છોકરો આવતો બંધ થયો, ઝાડને કૂપડું ફૂટવાનું બંધ થયું છે. ઝાડવું નારાજ થયું. આપણને યાદ છે, અમે રમેલા છીએ કોળા, આપણે દોડીને ઓલો આવતો હોય ને પકડવા, એટલે આપણે પાછું ઝાડવે ચડવાનું હોય. સાહેબ, અત્યારે ખબર પડે, હા, આપણે એક કૂદકો મારીએ ડાળ ન અંબાય, બીજો કૂદકો મારીએ ડાળ ન અંબાય, ત્રીજે ચોથે કૂદકે ડાળ અંબાઈ જાય. ત્યારે કૂદકો મોટો નહોતો થતો, પણ હવે અનુભવ છે કદાચ ડાળ હેઠી આવતી છે. આવી જા બેઠા, અમુક વર્ષ પછી આ છોકરો કાકા ઝાડ પાસે આવે છે. આ ઘટના બને કે નહીં નથી, પણ પ્રેમ શું કહેવાય એટલે આ દેશના કવિઓએ આવા દાખલા દીધા. સાંભળજો, છોકરો આવે છે, કવિ ઝાડને વાસા આપે છે. ઝાડ પૂછે છે, અરે બેટા, એટલા સમયથી ક્યાં હતો, મને નવો ઉગાવો નહોતો આવતો. છોકરો ખીજાઈને કહે છે, હું કેમ આવું, થોડાક વર્ષ પહેલા મારો બાપ ગુજરી ગયો. મારો બાપ વાણવટું કરતો, દરિયામાં તોફાન આવ્યું, વાણ તૂટ્યું, મારો બાપ ડૂબીને મરી ગયો. મારી આજીવિકામાં વાણ સિવાય કઈ અમારી પાસે હતું નહીં, તો વાણ અને મારા બાપુજી બે ગયા. મારી માં ભૂખી રહી, હું રમવા આવું આવ્યા તો મારી માનું પેટ કોણ ભરે, તો મજૂરી આવ્યો જાઉં છું, દાઢી કરું છું. ઓ, તારું વાણી તૂટી ગયું? હા. હવે ઝાડ કહે છે કે તારે વાણ બનાવવું, હું કેમ બનાવું, મારી પાસે પૈસા નથી, હું વાણ કેમ બનાવું. અને ત્યારે ઝાડ એમ કહે છે, બોલાય કારીગરને. કારીગર આવે છે, ઝાડ એમ કહે છે કે મને થડમાલી કાપી નાખ, મને વેરી નાખ, મારા પાટિયા બનાવી લે અને આનું વાણ બનાવી લે, અને વધારાનું જે મારું લાકડું વધે ને એ તારી મજૂરીમાં લઈ લેજે. ટૂંકમાં વાણ તૈયાર થયો, દીકરો વયો ગયો, દરિયાની ખેપે ગયો. કાકા ત્રણક વર્ષ થઈ ગયા માથેલી, અને ન્યાલી એક કવિ નીકળે છે. જે કવિ અવારનવાર ન્યાલી પહેલા નીકળતા તો એ ઝાડ નીચે વિહામો લેતા, ત્યાં પોરો ખાતા, પ્રકૃતિની કવિતાઓ લખતા. આજે ત્યાં એને હતું કે ત્યાં જઈને હું પોરો ખાઈશ, પણ ન્યા આવે છે તો ઝાડ કપાઈ ગયેલું છે, ઝાડ નથી ત્યાં. અને કપાયેલા ઝાડમાંથી કૂપેલું ફૂટેલી છે. એ કૂપેલુંને કવિ પ્રશ્ન કરે છે, હે વનરાય, હે વૃક્ષ, તને કોણે કાપ્યું, કોણ છે આવો પ્રકૃતિનો દુશ્મન, કોણે તને કાપ્યો, હું તારી નીચે હું સાયો લેતો હતો, મને નિરાત મળતી હતી, મને ઠંડક મળતી હતી અહીંયા. બાપુ હા બોલજો. હવે કૂપેળ્યું કહે છે કે હે કવિ, તે કવિતાઓ લખી, પણ તે કોઈને પ્રેમ કર્યો છે કોઈ દી? પ્રેમની વ્યાખ્યાની ખબર છે તને કે ના? કપાતા આવડે તો પ્રેમ કરજે, હું પ્રેમમાં કપાણો છું, મને એનો જરાય રંજ નથી. અને પછી ઝાડ આખી ઘટનાની વાત કરે કે આવી રીતે હતું, એ દીકરા માટે હું કપાઈ ગયો, મારું વાણ બનાવી એ નીકળી ગયો. એમ કરીને ઝાડ રડે છે. ત્યારે કવિ કહે કે હવે પ્રેમમાં કપાણો છો તો હવે રડે છો શું કામ? તા કે રડું છું એ માટે, ત્રણ ત્રણ વર્ષના વાણા વયા ગયા, એ દીકરો પાછો નથી આવ્યો, એટલે મને રોવું એ આવે કે મારા પાટી આવે એને દગો તો નહીં દીધો હોય ને દરિયામાં, મારા આ લાકડાના જે મારા પાટિયા બન્યા એને તો એ દીકરાને ડૂબાડો તો નહીં હોય ને. કપાણા પછી પણ ચિંતા કરી શકે, આનું નામ પ્રેમ કહેવાય. મારો કહેવાનો અર્થ છે સાહેબ,
દીકરીને કીધું બાપ ઝાડ નીચેથી દીકરીની જાન ગઈ કરિયાવર પથરાણો દીકરીનો પરળીને ગયા પછી બે ત્રણ દિવસ પછી આણું પથરાણું અને આણું જોવા માટે આડોપાડોની બાયુ અને પરિવારની બાયુ જેમ કહેવાય ગામની બાયુ કરિયાવર જોતી હતી અને મેં એક ભણેલી દીકરીના હાથમાં વાસણનો ટુકડો આવ્યો એ વાસણ ઉપર નથી દીકરીના બાપનું નામ નથી સસરાનું નામ નથી એના પતિનું નામ એકલી દીકરીનું નામ જોયું એટલે કોઈ બેને એ દીકરીના સાસુને ફરિયાદ કરી કે બેન કે હા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે કામે કાજે સારી છે સંસ્કારી છે પણ આ કરિયાવર ખૂબ લાવી અને બાપુજી ખૂબ આપ્યું પણ આ વાસણ ઉપર એની એકલીનું નામ કેમ છે એવું છે બાપા કે હા હમણાં જાણી લવો સાસુ ઓરડામાં ગયા દીકરાની વહુ ત્યાં બેઠેલી જોજો હવે સાસુ કેમ થવાય દીકરીની માથે હાથ મૂક્યો બેટા અમારા ખોરડે તારું સ્વાગત દીકરી તું ત્રણ દિવસથી આ ઘરમાં તે પગ મૂક્યો અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો અને આપણે બેટા તાર બાપુજીએ ખૂબ આપ્યો તાર બાપુજી ખૂબ આપ્યો અમને અમે જાન લઈને આવ્યા અમને હાચવા બહુ ખામા અને આપણે બેટા મને ખબર છે તું 7-8 મહિનાની હતી તારા માં લાંબે ગામત્રે વયા ગયા તને માનો પ્રેમ નથી મળ્યો પણ બેટા હવે ભૂલી જાયજે હું હા સાસુ છું હું તારી માં છું મારે દીકરી નથી એટલે હું એમ માની મારે ભગવાને દીકરી આપી આ શબ્દ જે મોઢામાં લઈ નીકળ્યો ને ત્યાં દીકરી ખોળામાં માથું નાખીને રોઈ પડી શું કામ વિદાય વખતે માના ભાગનું જે રડવાનું બાકી રહી ગયું હતું ને એ હાહુના ખોળામાં રડી નાખ્યું પાઇપલામાં અને એક હકીકત કહું બાપ કોકને કંઈક કહેવું હોય ને તો પહેલાં એને પોતાના બનાવી લ્યો દીકરાને ઠપકો દેવો હોય તો બાપ બની નહીં એનો મિત્ર બનો પહેલાં ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને જ્યારે કંઈક કહેવાનું હોય ત્યારે નારાયણ શબ્દ વાપરે છે કે હે સખા અર્જુન હું તારો મિત્ર છું દીકરીને પોતાની કરી લીધી હાહુ દીકરી રોઈ પડી હાહુ કહે છે બસ બેટા સાનારી જે મારો દીકરો સારી રીતે બેટા આપજો કાંઈ કામ હોય ને કાંઈ ન સમજાય ને તો મને પૂછી લેજે હું બેઠી હજી ઘરમાં શાંત થઈને હવે માં પૂછે છે બેટા એક વાત પૂછું બોલો ને તું વાસણ લાવી ને એમાં નામ તારી એકલીનું કેમ છે નથી મારા દીકરાનું નામ નથી તારા સસરાનું નામ નથી તારા બાપુજીનું નામ તારી એકલીનું નામ કેમ છે હવે દીકરી કહે પરણીને હાલે આવું છું કેટલું બોલાય મને ખબર નથી પણ તમે મને દીકરી જ માની લીધી એટલે બોલવામાં વાંધો નહીં કાંઈ કહું ને આપણે કે બેટા મને જવાબ આપો હું આજે વાસણ લઈને આવી છું આપણી ઘરે કોક દી કોઈ પ્રસંગ આવશે તો એ વાસણ ચૂલા ઉપર ચડશે હા બેટા ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે હા બેટા મચ ચડ્યા પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢહળશે હા બેટા તક હા ભલે જો હા હોમાં મારા બાપના નામ ઉપર કે મારા સસરાના નામ ઉપર કે તમારા દીકરાના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું સાહેબ એવી ધાન્ય ધારા ભારત ભૂમિ અમણી રતન પાક તાયાવા જરતન પાક તાયાવા એવી ધાન્ય ધારા ભારત ભૂમિ અમણી રતન પાક તાયાવા જરતન પાક તાયાવા જરતન પાક તાયાવા આપ લોકોએ શાંતિથી આ કાર્યક્રમ માણ્યો હું પણ આપની વચ્ચે ફરી વાર પાછો આ જે કાંઈ 1.5 કલાક જેવું કે જે કાંઈ કલાક જેવું બોલવાનો પાછો અવસર મળ્યો મારી જાતને ધન્ય અનુભવું છું અને કાંઈક ક્ષતિ રહી ગઈ હોય તો વિશાલ દીવથી ક્ષમા કરશો અને ફરી વાર સૌજી કાકા આપને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે
આપ જે જગતની વચ્ચે રહી ઈશ્વરે જે તમને આપ્યું છે એનું સાકાર કરીને આપ આવું ઉજળું કાર્ય કરી રહ્યા છો. આપના એના માટે સમગ્ર અમરેલી જિલ્લાની પૂરા ગુજરાત વતી, ગુજરાત વતી નહીં ભારત વતી વડાપ્રધાનશ્રીએ આપને અભિનંદન આપ્યા છે તો અમે ગુજરાતી તરીકે આપને કેમ ના આપી શકીએ. આપને અમે બધાય વતી હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ઈશ્વર કાયમ આવી રીતે આપણને ભેગા કરતા રહે એવી આશા સાથે આજના કાર્યક્રમને વિરામ આપી અને આ નવા વરઘોડિયાને ફરીવાર પાછા બીજા વર્ષની ખૂબ ખૂબ શુભકામના સાથે આપ બધાને ધન્યવાદ દઈ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ જય શ્યા રામ. અસ્તુ જય શ્યા રામ. અસ્તુ જય શ્યા રામ.